नानीनी प्रत्येक आज्ञा कल्याणकारी छे, माटे तेमा न्यूनाधिक के मोटा नानानी कल्पना करवी नहीं। नानीनी प्रत्येक आज्ञा, मात्र नानामां नानी, मात्र एक रटन करवा के मंत्र गणजे, बस सदात्म सर्व परम गुरु या कृपाल दे, कोई ने सर्वज्ञ दे, कोई ने परम गुरु एम बोलजो, जे कंई पण आज्ञा आपी एमां एनुं कल्याण छे। पछी मने तो आटलू ज कह्युं, तमने तो केटलू बधुं आप्युं, मने कंई नहीं आप्युं। नानी जे कहे ते सत्य छे, ए प्रमाणे कर्या करूं। जेम के आपने त्रण पाठ माळानी आज्ञा आटलू तो अवश्य करवा कह्युं, विशेष थाय तो विशेष लाभ छे, पण एटलू तो के अवश्य करजो, जेथी तमे धर्मथी भ्रष्ट नहीं थाओ। सात व्यसनों त्याग राखजो, सात अभगनों त्याग करजो, त्रण पाठ ने माळा एटलू तो अवश्य करजो। पुरुष के दर्जीनो दीकरो जीवे त्यां सुधी सीवे, पण ए तो खोटी बात छे, ए तो सीवे ने न पण सीवे, पण तमे तो जीवो त्यां सुधी आटलू करजो ज, एवो लक्ष्य करावे आपणने आत्मार्थनो, अने ए पण आत्मा माटे ज, अन्य कोई प्रयोजन अर्थे नहीं। विशेष करो तो वहेलो पार आवशे, बाकी आटलू तो छोड़शो ज नहीं। एम नानीनी प्रत्येक आज्ञा कल्याणकारी छे, माटे तेमा न्यूनाधिक के मोटा नानानी कल्पना करवी नहीं, કે આને તો કેટલું બધું મોઢે કરવાનું કે મને કાંઈ નહીં। ડાક્ટર પાસે જઈએ ત્યારે એવો વિચાર નથી આવતો, આપણે માનો ચાર જણા સાથે ગયા હોઈએ, કોઈને એક ગોળી આપે, કોઈને બે આપે, કોઈને ત્રણ આપે, કોઈને ના પણ પાડી દે કે તમારે કાંઈ જ નથી, જાઓ, તો કે જુઓ તમને તો ચાર આપ્યું, મને તો કાંઈ નહીં આપ્યું। પણ એને જેમ ઠીક લાગે એમ કર્યું, ત્યાં આપણે વાત એવી ઉઠતી નથી, ભાઈ અમને વૈદ્યને જેમ જચ્યું તેમ પડીકા આપ્યા, કે ડાક્ટરે તો ગોળીઓ આપી, ત્યાં વિચાર નથી આવતો કે એ કરે બરાબર। તો અહીંયા પણ ગુરુ જે કહે તેમ બરાબર છે, એમાં ગુરુનામ આજ્ઞા અવિચારણીય, ગુરુની આજ્ઞામાં વિચાર હોય નહીં, ગુરુ કહે તેમ સત છે। તેમજ તે વાતનો આગ્રહ કરી ઝઘડો કરવો નહીં, નાની કહે તે જ કલ્યાણનો હેતુ છે એમ સમજાય તો સ્વચ્છંદ મટે। નાની કહે બસ એમાં મારું કલ્યાણ છે, એટલે એને કંઈ માથાપોળ જ નથી કે વિચારવાનું સાચું કરવું, એને કહ્યું તે બધું સત, મારે તો એની આજ્ઞાનું આરાધન કરવાનું છે। એવો શ્રદ્ધા પહેલાં આવી જોઈએ તો જ એની આજ્ઞા ઉપાસાય। અને જ્ઞાનીની કોઈ પણ આજ્ઞા નાની મોટી એ ભાવમાં તો લઈ જાય જ નહીં, એ તો જ્ઞાનીની પ્રત્યેક આજ્ઞા એ સંસારમાં જવાને આડા પ્રતિબંધ જેવી છે। એ કોઈ સંસારમાં એવી રાગ દ્વેષ કામ ક્રોધાદિ ભાવ પોસાય એવી એક પણ આજ્ઞા ન હોય। એમ નાની કહે તે જ કલ્યાણનો હેતુ છે એમ સમજાય, એટલે એમ વાત બેસે હૃદયમાં તો સ્વચ્છંદ માટે, તો એની આજ્ઞાએ વર્તે, અને રોકે જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય મોક્ષ, અવશ્ય જરૂર મોક્ષ પામે, જ્ઞાની કે આ પ્રમાણે કરે તો પામ્યા, એમાં અનંત છે, ભૂતકાળમાં અનંતા જીવો મોક્ષને પામ્યા એ જ્ઞાની ગુરુની આજ્ઞા પ્રમાણે વર્તીને જ પામ્યા, એમ અનંત છે, ભાખ્યું જીન નિર્દોષ, જીનેશ્વર ભગવાને જે નિર્દોષ છે અઢાર દૂષણથી રહિત એવા ભગવાન તે કેવળનાથી જોઈને આ વાત કહી છે, નહીં તો અનંતા ભૂતકાળમાં પામ્યા આપણને શું ખબર, તો કે ભાઈ કેવડી આ વાત કરી એમને ખબર છે। આ જ યથાર્થ નાની છે, માટે તે કહે તે જ પ્રમાણે કરવું, બીજા કોઈ વિકલ્પ કરવા નહીં। આપણા માટે પરમ કૃપાળુ દેવ યથાર્થ નાની છે, પરમ પ્રભુશ્રી બતાવ્યા, તેમજ એમના વચનોથી એમના જીવનથી જીવંત કવનથી આજે પણ નિર્ધાર થઈ શકે કે કેવા પુરુષ હતા, કેટલી ઉચ્ચ દશાએ પહોંચેલા હતા। તો એ જો નિર્ધાર થયો હોય તો આ જ યથાર્થ નાની છે, માટે તે કહે તે જ પ્રમાણે કરવું। મોક્ષ મેળવવો હોય, જન્મ જરા મરણથી મુક્ત થવું હોય,
સર્વ દુઃખોથી છૂટવું હોય, શાશ્વત સુખ શાંતિ જોઈતી હોય, ફરી આ ગર્ભના દુઃખ મરણના દુઃખ ભોગવવા ન હોય તો નાની કેમ કરવું? તો બધા દુઃખ મટી જશે સર્વકાળના. આ જ યથાર્થ નાની છે માટે તે કહે તે જ પ્રમાણે કરવું, બીજા કોઈ વિકલ્પ કરવા નહીં કે મારે થશે કે નહીં, આ પ્રમાણે કરીશ તો ખરેખર મારું કલ્યાણ થશે કે નહીં. આ શંકા એ દોષ છે. સમ્યક દ્રષ્ટિને નિસંકિત તો પહેલું અંગ હોય છે. નિસંકીય નિકંકીય નિવિતિગીચ્છા અમૂળ દીઠી અવગન સ્થિતિકરણ વત્સલ પભાવણે અઠ, આ સમ્યક દ્રષ્ટિના 8 અંગ છે. તમે પહેલું અંગ તો નિસંકિત અંગ, શંકા રહિતપણે નાનીની આજ્ઞાનું આરાધન કરે. શંકા હોય જ નહીં, જ્યાં શંકા ત્યાં કણ સંતાપ, જ્ઞાન તહાં શંકા નહીં સ્થાપ. હજુ જ્ઞાન થયું નથી ત્યાં સુધી શ્રદ્ધાથી એ વાત માને કરી ને આગળ ચાલવું, પછી અનુભવ થશે ત્યારે આપોઆપ બધું સમજાઈ જશે. આ પ્રમાણે આગળ જણાવે છે જે આપણે આવતીકાલ લઈશું. વચનામૃત 5696 ઉપદેશ થયા, ક્રમાંક 5, રાળજ, ભાદરવા સુદ 6 શનિ 1952. કૃપાલદેવી ઉપદેશમાં કહ્યું, જગતમાં ભ્રાંતિ રાખવી નહીં, જગતમાં ભ્રાંતિ રાખવી નહીં, એમાં કાંઈ જ નથી. આ વાત નાની પુરુષો ઘણા જ અનુભવથી વાણી દ્વારા કહે છે. આ વાત નાની પુરુષો ઘણા જ અનુભવથી વાણી દ્વારા કહે છે. જીવે વિચારવું કે મારી બુદ્ધિ જાડી છે, મારાથી સમજાતું નથી. નાની કહે છે તે વાક્ય સાચા છે, યથાર્થ છે એમ સમજે તો સહેજે દોષ ઘટે. કૃપાલદે કહે, જગતમાં ભ્રાંતિ રાખવી નહીં. જગતમાં દેહમાં ભ્રાંતિ છે આત્માની, જે તે આત્માને આત્માએ દેવો સેળભેળ જાણે કરી નાખ્યું, દે જ હું છું એ પણ ભ્રાંતિ છે. તેમ જગતમાંય એમ લાગે છે કે ભ્રાંતિ રાખવી નહીં, એટલે જગતમાં સુખની ભ્રાંતિ રાખવી નહીં, કેમ કે એમાં કાંઈ જ નથી, એમાં સુખ છે જ નહીં. સુખ દુઃખ એ બંને મનની કલ્પના છે. અનુકૂળ કલ્પના એ સુખરૂપ ભાસે છે, પ્રતિકૂળ કલ્પના એ દુઃખરૂપ ભાસે છે, અને બંને કલ્પના કરવાની જ્ઞાની પુરુષોએ ના કહી છે. હવે આપણને તો દુઃખ ગમે નહીં, અને ભગવાન મહાવીરને તો દુઃખ ગમતું હતું. મને કોઈ દુઃખ આપે તો સારું, તો બધા મારા કર્મ નિર્જરી જાય. એટલે અહીંયા કોઈ આ તો રાજપુત્ર છે એ માનીને, અથવા આપણા રાજા હતા એને દુઃખ આપે નહીં, એટલે દુઃખ જ્યાં મળે ત્યાં અનારી દેશમાં ગયા. હવે એમને દુઃખમાં સુખ બુદ્ધિ, જેમ નાની પુરુષો પ્રતિકૂળ પ્રસંગને તરવા બરાબર ગણે. આપણને કંઈ વ્યાધિ આવી હોય તો આપણને ત્રાસ લાગે, જ્યારે એમને તો કે બહુ સારું, આટલી દેણદારી પતે, આટલા કર્મ નિર્જરે, હવે એમાં સુખ બુદ્ધિ એમણે કરી લીધી. એટલે આ જગતમાં કોઈ વસ્તુ સારી નથી ખોટી નથી. જે વસ્તુ આપણને ગમતી હોય એને આપણે સારી માનીએ, અને એ જ વસ્તુ બીજાને નહીં ગમે, એટલે ગમવા અણગમવા પણ બધી મનની કલ્પના છે. જે એક રંગમાં સુખબુદ્ધિ કરે એ પણ જીવ છે, એક કલરમાં બીજો દુઃખબુદ્ધિ કરે કે આ સારો નથી એ પણ જીવ છે, તો પછી સારું ખોટું ક્યાં રહ્યું? આ તો મનની કલ્પના છે. એમ નાની કે આ બધી ભ્રાંતિ છે આત્માની. જગતમાં સુખ છે, ઇન્દ્રિયોમાં સુખ છે, કુટુંબમાં સુખ છે, એ જેમ જેમ અનુભવ થાય વિચાર કરે તો સમજાય એવું છે કે સુખ ક્યાં છે. સુખ લેવા માટે ઘર માંડે અને એમાં તો કેટલી બધી ઉપાધિ વળગી પડે, આખો દિવસ કેટલી મહા મહેનત કરે, સુખ શું? પણ આ જીવની ભ્રાંતિ અનાદિની આ ચાલી આવે છે. જગતમાં સુખ છે, ઇન્દ્રિયોમાં સુખ છે, કુટુંબમાં સુખ છે, ધનમાં સુખ છે,
સુખ એમાં હોય નહીં. કૃપાલદેવ સુખ ગુણ તો આત્માનો છે, કંઈ જડમાં છે, પણ આપણે આ બોલીએ છીએ છતાં આપણી બુદ્ધિ હજુ જડમાં જ સુખ બુદ્ધિ રહે છે. સુખ વસે આત્મા વિશે પણ તેનો નહીં નિર્ધાર, કંઈ આત્માનો તો અનુભવ થયો નથી તેમાં સુખ કેવું. સુખ શોધે હીન વસ્તુમાં, જડમાં નહીં જડના, કેમ કે સુખ ગુણ જ ચેતનનો આત્માનો છે. સમતા, રમતા, ઉરદતા, નાયકતા, સુખભાસ, એ સુખનો ભાસ કોને થાય? કંઈ જડને થાય? આત્માને જ થાય. આત્માનો હોય તો આ દેહને ગમે તેવું સુખ આપો ને કોઈ ઇન્દ્રિય કોઈ સુખ એને ભાસતું જ નથી. સુખનું વેદન તો આત્મા કરે છે, વેદન ગુણ આત્માનો છે. સુખ ભાસ, ભેદકતા, ચૈતન્યતા, એ સબ જીવ વિલાસ. આ બધો વિલાસ જીવનો છે અને આ ભ્રાંતિથી માને દેહમાં. એટલે જગતમાં ભ્રાંતિ રાખવીની, સુખ છે એવી કાંઈ ભ્રાંતિ રાખવીની, એમાં કાંઈ જ નથી. નાનીઓ આ વાત ઘણા જ અનુભવથી વાણી દ્વારા કહે છે, કેમ કે અનુભવ છે કે આ જગતમાં સુખ નથી. એ કંઈ બતાવી તો ન શકે, અનુભવથી વાણી દ્વારા કહે છે. કે અમે આમ સામાન્ય ઉપરથી નથી કહી દેતા કે જગતમાં કાંઈ છે નહીં, અમે ખૂબ ખૂબ એનો અનુભવ કરી અને પછી જ જાણ્યું કે આમાં કાંઈ જ નથી. માટે તમે શ્રદ્ધા રાખી લો તો તમને આ દુઃખનું વેદન ન કરવું પડે. જેમ ભગવાન મહાવીર તીર્થંકર હતા, 64 ઇન્દ્રિયના સેવક હતા, એને શું સુખની ખામી હતી? દેવતા જ સુખ ભોગવે અને અંતર પણ નિરાકુળ, અંતરની બળતરા નહીં, બધું સ્વાભાવિક કર્માધીન થઈ રહ્યું છે, છતાં પણ એને શા માટે એ જગત તો જેને માટે મથે છે મેળવવા, એને ત્યાગ કેમ કરી દીધો? તો કે એમાં સુખ છે જ નહીં, એમ અનુભવથી એમને લાગ્યું. એટલે આવું રાજસુખ, દેવતાઈ સુખ બધું છોડી અને કરપાત્રી બની ગયા. કર્મો, કર જેટલે પાત્ર, કર છે પાત્ર જેના. પાણી પીવો તો હાથથી પીઓ, ખાવું હોય તો હાથમાં લઈને ખાઓ. આવા ભિક્ષુક થઈ ગયા, ભિખારી જેવી સ્થિતિ કેમ કરી પોતાની? કેમ કે એમને હવે શાશ્વત સુખ જોઈએ છે. આ બધું ક્ષણિક છે, નામ માત્ર સુખ છે, એમાં સુખ છે જ નહીં. જો ભવવાસ વિશે સુખ હો તો તીર્થંકર ક્યું ત્યાગે, કાહે કો શિવ સાધન કરતે સંયમ સો અનુરાગે. જો ખરેખર જગતમાં સુખ હો તો તીર્થંકર જેવા શા માટે છોડે? એમને શું તકલીફ હતી? પણ એમાં સુખ છે જ, એમ નાની અનુભવથી કહે. કૃપાલદેવ તો શું લખ્યું કે ત્યાં દુઃખ દુઃખ ને દુઃખ જ છે. સુખની તો વાત જવા દો, પણ નાનીઓને ત્યાં દુઃખ દુઃખ ને દુઃખ જ છે. દુઃખનો એ સમુદ્ર છે. હવે આપણને તો સુખ સુખ ને સુખ જ લાગે, જ્યારે જ્ઞાની કહે ત્યાં દુઃખ દુઃખ ને દુઃખ જ છે. મોક્ષમાળામાં લખ્યું ત્યાં દુઃખનો એ સમુદ્ર. સમુદ્રના કિનારે રહીને બધી આપણે જોયું હોય તો બધે પાણી 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 જ દેખાય. દરેક જ્ઞાનીઓની જ્ઞાન દ્રષ્ટિથી તો આ જગતમાં બધે દુઃખ દુઃખને દુઃખ જ દેખાય. આપણે પણ મધ્યસ્થતાથી આ વાતને વિચારી હોય તો સમજાય, ન સમજાય એવું નથી. જ્ઞાની કહે એ વાત અનુભવની છે, તો આપણે પણ અનુભવમાં લાવવાનો પ્રયત્ન કરીએ તો કંઈ ખ્યાલ આવી શકે કે આખો દિવસ મારે અંતરની શાંતિ કેટલી રહે છે, ઈચ્છાઓની બળતરા કેટલી છે, અથવા એક કામ પતે કે બીજું તૈયાર, બીજું પતે કે ત્રીજું તૈયાર, આ શરીરના કેટલા કામ છે. ન નાહીએ તો કેટલા દિવસ ચાલે એવું છે, પણ આ જીવને નહીં શાંતો કરી લઈએ, એ પતે કે પછી બીજું ખાવાનું. આમ જાત જાતના મળ મૂત્ર આદિના કેટલી વારના બધાના નકામાં કેટલી ઉપાધિ વેઠવી પડે છે. ભાઈ ખાવાની, ખાવામાં વધારે કોઈ ખવાઈ ગયું તો પછી પેટની પીડા,
આમ સર્વત્ર જેમાં સુખ માન્યું એ પણ બધું દુઃખરૂપ જ થાય છે. આપણી બધી ભ્રાંતિ છે નાની, કે બધો ભ્રમ છે, તારો સુખ છે જ નહીં તે માની લીધું છે અજ્ઞાનવશ મોહવશ, એટલે તું આ જગતમાં સુખ માટે એટલો ભમે છે, ફાંફા મારે છે, પણ જ્યાં સુખ છે જ નહીં માટે તને કોઈ કાળે નહીં મળે. હીરો તો હીરાના ખાણમાંથી જ મળે, કોલસાના ખાણમાંથી નહીં મળે. એમ જ્યાં કોલસાની ખાણમાં હીરો છે જ નહીં ત્યાં શોધે ક્યાંથી મળે? અનંત કાળ વહી ગયો, સુખ માટે હજુ એમના એમ આપણા ફાંફા છે, છતાં એને સુખની પ્રાપ્તિ થઈ નથી. નાનીઓ કે થઈ નથી, થવાની નથી. જ્યાં સુખ છે જ નહીં તને ક્યાંથી મળે? આ મેં અનુભવથી કહીએ છે. હવે એક વિશ્વાસ અમારા પર આવી જાય તો બસ, તો તમારું દુઃખ ગયું. જગતમાં ભ્રાંતિ રાખવી નહીં એમાં કાંઈ જ નથી. આવા નાની પુરુષો ઘણા જ અનુભવથી વાણી દ્વારા કહે છે. જીવે વિચારવું તો કે સુખ છે જ નહીં તો મને કેમ ભ્રાંતિ થાય? તો એ કૃપાલ કે તારે એમ વિચારવું કે મારી જાડી બુદ્ધિ છે, સ્થૂળ બુદ્ધિ છે, મને હું આવું સૂક્ષ્મ ગહન વિચાર કરી શકતો નથી. એવી મારી શક્તિ નથી કે આ જગતમાં કેવી રીતે સુખ નથી, મારી બુદ્ધિ એટલો વિચાર નથી કરી શકતી. જીવે વિચારવું કે મારી જાડી બુદ્ધિ છે, બાકી જ્ઞાની કહે સુખ નથી ને હું કહું છું સુખ છે મને ભાસે, તો કે તારી બુદ્ધિ જ જાડી છે, તારી બુદ્ધિમાં સમજાતું જ નથી. એ મારી બુદ્ધિ જાડી છે, મારાથી સમજાતું નથી, સૂક્ષ્મ બુદ્ધિ નથી. સૂક્ષ્મ બોધ તો પણ અહીંયાજી સમકિત વિન નવી હોય, સમ્યક દર્શન વગર આ સૂક્ષ્મ દ્રષ્ટિ આવતી જ નથી. દેવગુરુ ધર્મની દ્રઢ શ્રદ્ધા હોય તો એમના વચનો પ્રત્યે અત્યંત દ્રઢ પ્રતીતિ થવાથી, એના વાંચન વિચારથી એને ખરું સુખ સામો છે, દુઃખ સામો છે એને સમજાય, પણ એ વ્યવહાર સમકિત પણ જોઈએ તેવું નથી. બાકી જ્ઞાની કહે તો સત્ય જ છે, સંસારમાં દુઃખ છે તો દુઃખ જ છે, એ કેવી રીતે છે દુઃખ એ આપણે પછી જોવાનો વિચાર આપણે કરવાનો રહ્યો, એ પણ એના વચનોમાં બધું જ છે, બધી જ રીતે અનેક રીતે સમજાવ્યું છે. જીવે વિચારવું કે મારી બુદ્ધિ જાડી છે, મારાથી સમજાતું નથી. નાની કહે છે તે વાક્ય સાચા છે, યથાર્થ છે. નાની પુરુષે કહી દીધું કે આમાં દુઃખ જ છે, દુઃખ એનો એ સમુદ્ર છે, તો બસ એમ જ છે. નાનીએ કહ્યું બરાબર છે, મને સુખ બુદ્ધિ સુખ લાગે તો કે આ ભૂલ મારી છે. નાની કહે તે વાક્ય સાચા છે, યથાર્થ છે એમ સમજે તો સહેજે દોષ ઘટે. બસ સ્વીકાર કરી લીધો કે નાની કે બધું દુઃખ, નાની કે રાગ દે ખોટા એટલે ખોટા, મને થાય છે ને મને સારા લાગે, તો બસ એ જ તારી ભ્રાંતિ છે, આ તારી ભૂલ છે, એ ભૂલ ટાળ તો કે છે બીજા દોષ ઘટવા માંડશે. એમ સમજે તો સહેજે દોષ ઘટે. સત્યનો સ્વીકાર કરવો જોઈએ તો આગળ ચાલે, બાકી વાત જ હજુ મનાય નહીં. એક નાની કે પણ અંદરમાં શંકા જ રહ્યા કરતી હોય તો એના જીવનમાં કદી નહીં ઉતારે. અંદરમાં શંકા છે એમ જ હોય, મને નથી લાગતું એટલે એ બેસતું નથી, અને એના વચનો એના જીવનમાં પરિણમતા નથી. જો એક પણ વચન યથાર્થ પરિણમી જાય તો કે છે અનંત ગુણ પ્રગટે. એમ આગળ કે છે, જેમ એક વરસાદથી ઘણી વનસ્પતિ ઉગી નીકળે છે, તેમ જ્ઞાનીની એક પણ આજ્ઞા આરાધતા ઘણા ગુણ પ્રગટે છે. આજ્ઞા આરાધે એક અને ગુણો અનંત પ્રગટે. કેમ કે નાનીમાં એવી ચમત્કારી કૃતિ છે
એની આજ્ઞા તો ભૂમમાં જવાને આડા પ્રતિબંધરૂપ છે. દ્રઢ રીતે મન વચન કાયાથી એની આજ્ઞાનું પાલન કરે તો એના બધા દોષ જાય જાયને જાય જ, એમ જ્ઞાનીઓનું કહેવું છે. જેમ કે એક ભીલ જંગલમાં ભટકતો હતો, ત્યાં રહેતો હતો, અહીંયા જ્ઞાની મળ્યા અને તેના ઉપદેશથી એને શું એક કાકડાનું માંસ છોડ્યું છે. એ તો માંસનો ત્યાગ કરતો કે એ તો મારાથી નહીં બને, અમે તો માંસ જ ખાઈએ છીએ, એ જ અમારું ભોજન છે. તો કે કાકડાનું માંસ નહીં ખાય તો એ તો અમે તુચ્છ ગણીએ, ખાતા જ નથી. તો એની પ્રતિજ્ઞા લઈ રહે અને પછી કોઈ દિવસ ભાંગવી નહીં, આજ્ઞા તોડવી નહીં અમે કહીએ, એને દ્રઢપણે માન્ય કર્યું કે નહીં, નહીં જ તોડું, નહીં જ ખાઉં, ગમે તેવો અવસર આવશે તો નહીં ખાઉં. નાની જાણે મરણ વખતે એવો જ રોગ જેની દવા જે લોકોને કાગડાનું માંસ, હવે એ બધાએ કહ્યું ખાઓ તો રોગ મટે, તો કે નહીં બસ મેં તો એનો ત્યાગ કર્યો. તો ખાઈ લો, જીવતા રહેશો તો બધું બીજું થશે, તો કે એ વાત ભૂલી જાઓ, એ કોઈ કાળે નહીં બને. એવો દ્રઢ એને નિશ્ચય કરી લીધો કે એ હું તો નહીં તોડું. એને મહાપુરુષે મને કહ્યું એમ દ્રઢ આજ્ઞા પાડી તો એનું પરિણામ શું આવે છે, અહીંયાથી મરીને દેવલોકમાં જાય, દેવલોકમાંથી પછી શ્રેણીક મહારાજા થાય, એ પુણ્ય મળે, એમાંથી પછી અનાથિ મુનિ મળે, ત્યાં સમ્યક દર્શન પામે, ભગવાન મહાવીર મળે, ત્યાં ક્ષાયક સમકિત પામે અને ભગવાન પ્રત્યેની અત્યંત ભક્તિથી તીર્થંકર નામ કર્મનો બંધ કરી લીધો. એ ક્યાં ભીલ, અને આવતી ચોવીસીમાં તો પહેલાં તીર્થંકર થશે. અને એક આજ્ઞા ક્યાં લઈ ગઈ, ઠેઠ મોક્ષે લઈ ગઈ. એમ વરસાદ વરસે એક, અને વનસ્પતિઓ તો હજારો જમીનમાંથી ઉગી નીકળે, તેમ કૃપાલદેવ આ દ્રષ્ટાંત કહ્યું કે એક આજ્ઞા ધડપણે પાડે તો એના હજારો ગુણ એનામાં બહાર આવે, ઉઠે. અંદર જ છે, કંઈ બહારથી આવતા નથી, જેમાં વનસ્પતિના બીજ અંદર જ પડેલા, એ કંઈ તે વખતે ભાઈ વરસાદ પડ્યો એટલે બી વાવી દે એવું નથી, અંદર જ છે, બહાર નીકળે. તેમ આપણા આત્માના અનંત ગુણો જે છે એ ઢંકાયેલા છે, એ ભગવાન રૂપ આજ્ઞા એમની આજ્ઞાનું પાલન કરવાથી એ બધા ગુણો અંતરથી બહાર આવે છે, અર્થાત આવરણ ખસે છે. પણ હંમેશા જગતમાં ભ્રાંતિ જ રહ્યા કરતી હોય, એની આજ્ઞા પ્રત્યે પૂરો વિશ્વાસ જ ના આવે તો કોઈ કાળે કામ નહીં થાય. ભ્રાંતિ ઉપર એક ભીલ હતો, એને જંગલમાં એક કાચનો ટુકડો મળી આવ્યો, અરીસો એનો ટુકડો. એણે લઈને જોયું, એમાં જોયું તો મોઢું દેખાયું, અરે કે આ તો મારા પિતા છે, ત્યાં કોઈ કાચ તો હોય નહીં એટલે પોતાનું મોઢું તો જોઈ શકે નહીં, એટલે એના પિતાને જોયેલા એટલે એના જેવું જ મોઢું હશે, એટલે કે અરે આ તો મારા પિતા છે, એમ એને કલ્પના કરી ભ્રાંતિથી પછી કાચ મૂકી દીધો. એટલામાં એની પત્ની એ આવી, એના હાથમાં એ કાચ આવી ગયો. એણે જોયું અંદર કે ઓ આ તો મારા ધણીએ બીજી સ્ત્રી લાવી દીધી, બીજી પત્ની લાવી દીધી, કે હવે મને છોડી દેવાનો, એને આ બીજી છે. આ એને આવી ભ્રાંતિ થઈ ગઈ, એટલામાં એ કાચ ત્યાં પડ્યો છે. પછી એના ગુરુ આવ્યા ભીલના, એના હાથમાં એ આવ્યો કાચ, જોયે ચમકતું શું છે. એણે જોયું તો અરે આ તો આ મારા ગુરુ બાબા આદમ આ છે આ તો, પણ ખરેખર એમનું એકે નથી, પણ એવી ભ્રાંતિ થઈ ગઈ. એને એવી ભ્રાંત દશા આપણી અનાદિની ચાલી આવે છે, નાની સમજાવે છે ઘણો. એ વાત જો સમજાઈ જતી હોય અને એની આજ્ઞા પ્રમાણે એ કરતો હોય તો ભલે ને અનાદિકાલની દેહમાં આત્મબુદ્ધિ કે સંસારમાં સુખ બુદ્ધિ એ ભ્રાંતિ થયેલી છે એ અવશ્ય ટળે, પણ નાની કહે તેમ કરે તો
આજ્ઞા આરાધે તો આણાએ ધમ્મો આણાએ તવ્વો. આજ્ઞાનું આરાધન એ જ ધર્મ છે અને આજ્ઞાનું આરાધન એ જ તપ છે. એ જ વાત ત્યાં આગળ કહે છે, જો જ્ઞાનીની યથાર્થ પ્રતીતિ આવી હોય અને બરાબર તપાસ્યું છે કે આ સત્પુરુષ છે, આની દશા ખરેખરી આત્મદશા છે, તેમ એમનાથી કલ્યાણ થશે જ, અને એવા જ્ઞાનીના વચન પ્રમાણે પ્રવર્તે તો ઘણા જ દોષ વિક્ષેપ મટી જાય. જ્ઞાનીની યથાર્થ પ્રતીતિ, પ્રતીતિ એટલે શ્રદ્ધા, વિશ્વાસ, યથાર્થ જેમ છે તેમ કૃપાળુ દેવની આપણા માટે દશા ઓળખાઈ ગઈ હોય ને બરાબર તપાસ્યું કે આપણા માટે કે આ કૃપાળદેવ સત્પુરુષ જ છે, સત એટલે આત્મા, એમને પ્રાપ્ત જ છે, આ આત્મજ્ઞાની જ છે અને આની દશા ખરેખર આત્મદશા છે, ખરેખર આત્માકાર એમની વૃત્તિ છે, વિદેહી દશા ભોગવે છે, દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત, ભલે દેહમાં રહેલા પણ દેહથી જુદા છે, તે જ્ઞાનીના ચરણમાં હો વંદન અગણિત, એવો આપણને જો દૃઢ વિશ્વાસ આવ્યો હોય અને એમ તેમ એમનાથી કલ્યાણ થશે જ. પ્રભુશ્રી આપણને આ જ સમજાવ્યું છે કે આ કૃપાલીને માનો, એમનાથી તમારું કલ્યાણ થશે જ, એવી જવાબદારી મળીએ છીએ, ગેરંટી, ગેરંટી, એમાં કોઈ ભૂલ નથી. કેમ? તો કે એમને આ પુરુષથી જ્ઞાન પ્રાપ્તિ થઈ છે માટે કહીએ છીએ. એમ એમના કહેવાથી કે એમના વચનથી કે એમના જીવનથી આપણે જો કૃપાળદેવ પ્રત્યે યથાર્થ પ્રતીતિ આવી જાય તો, અને એવા જ્ઞાનીના વચન પ્રમાણે પ્રવર્તે, આપણે માની લઈએ કૃપાળદેવ જ્ઞાની આપણું જરૂર એમનાથી કલ્યાણ થાય, પણ થાય ક્યારે? એ કહે તેમ કરીએ તો. ખાલી માની લીધા કૃપાળદેવ તો ઘણી ઊંચી દશા પામેલા કેવળ નામ સુધી, તે વાત સાચી, પણ એથી તારે શું? તારે એવી દશા પ્રાપ્ત કરવી હોય તો એ રસ્તો બતાવે છે, એ પ્રમાણે તું કર તો તું એ દશાને પામીશ, પણ કયા પ્રમાણે કરે નહીં તો તો કોઈ કાળે નહીં થાય. અને એવા જ્ઞાનીના પછી વચન પ્રમાણે એટલે આજ્ઞા પ્રમાણે પ્રવર્તે તો ઘણા જ દોષ વિક્ષેપ મટી જાય. પૈસાનો વિક્ષેપ, મારે તો આ ગુરુ આ બ્રહ્મા એ કંઈ એમ કરવાનું, બીજા વિકલ્પ જ શું? બીજા જ્ઞાની ઘણા હોય તો એમાં આવી ગયા, નથી તો મારે જોઈતા નથી. કૃપાલદેવ પ્રભુશ્રી કે એકથી પણ કલ્યાણ સધાયું છે, કેમ કે બધાનું સ્વરૂપ એક છે, બધાનો ઉપદેશ એક છે, એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પંથ. એ જ્ઞાની આ કૃપાલદેવ કહે કે મહાવીર ભગવાન કહે કે ઋષભદેવ ભગવાન કહે, બધું એક જ છે, માર્ગ કોઈનો ફરક નથી, ખાલી ખામી એ પ્રમાણે આપણે વર્તવાની છે. આપણે વર્તીએ તો કલ્યાણ થાય જ, ને નહીં વર્તીએ તો અનંત કાળમાં એમ જ થયું છે. યોગ નથી મળ્યો એવું નથી, મળ્યો છે પણ એને માન્યું નહીં, એનું કયા પ્રમાણે નહીં જ કર્યું, માટે જ આજ સુધી અહીંયા ભટકીએ છીએ. એટલે જો જ્ઞાનીની યથાર્થ પ્રતીતિ આવી હોય અને બરાબર તપાસ્યું છે કે આ સત્પુરુષ છે, આની દશા ખરેખરી આત્મદશા છે, તેમ એમનાથી કલ્યાણ થશે જ, અને એવા જ્ઞાનીના વચન પ્રમાણે જીવ પ્રવર્તે તો ઘણા જ દોષ વિક્ષેપ મટી જાય. એમની આજ્ઞા પ્રમાણે પ્રવર્તે તો બધા દોષ જાય કેમ નહીં જાય? એ કોઈ દોષને રાગ દ્વેષ કે કામ ક્રોધાદિ ભાવને તો જ્ઞાની પોષતા જ નથી, એને તો ઝેર ઝેરને ઝેર જ કહે છે વિષય કસાયને. તો પછી એના જે અનંતકાળના અનંત દોષો વિષય કસાયને લઈને છે તે કેમ ન જાય? ઘણા જ દોષ વિક્ષેપ મટી જાય, બધો અંતરમાં જે બળતરા છે, પછી જ્ઞાની સમજાય જે કાળે જે થવાનું તે થવાનું છે, તો શું કામ ઊંચો નીચો થાય?
એમાં કોઈ ફેરફાર નહીં કરી શકે. તો ધર્મ આરાધન કરે જા, થવાનો છે ફેરફાર તો ધર્મથી થશે, બીજો કોઈ ઉપાય નથી. ખાલી ચિંતા કરવાથી કાંઈ વળવાનું નથી. ચિંતા હશે તો ચતુરાઈ ઘટે, ઘટે રૂપગુણ જ્ઞાન. ચિંતા બડી અભાગીન ચિંતા ચિતા સમા, એ તો આર ધ્યાન છે, અનવસર આર ધ્યાન. એ મારે એવું દુઃખ આવી ગયું તો, મને આવું કેન્સર થઈ ગયું તો, મારે કંઈક આજીવિકામાં તકલીફ પડી ગઈ તો, એ બધી અનવસર આવા વિકલ્પો કરીને કર્મ બાંધવા આર ધ્યાન શા માટે કરવું? જે કાળે જે થવાનું થશે, હમણાં વર્તમાન વર્તે સદા સો જ્ઞાની જગમાઈ, અને જે સુખ દુઃખ આવશે એ સંભાવે તો ભગવાનનું જ્ઞાની કહ્યું છે તો જ છૂટીશ. તે ભવિષ્યમાં આ છે, હમણાંય આ જ છે. સંભાવ વગર કોઈ કાળે મોક્ષ નહીં થાય. દુઃખ આવે તોય પ્રભુશ્રી કે ખમી કુંદો, અને સુખ આવે તોય છલકાઈ નહીં જાઓ. એ કેમ કે એ જવાનું છે, બધું જ જવાનું, સુખ પણ જવાનું સંસારિક, દુઃખ પણ જવાનું. એમ આવા વિચારો જ્ઞાની પુરુષના બોધ વાંચતા હોઈએ તો બધા વિક્ષેપ મટી જાય. જ્ઞાનીના વચન પ્રમાણે પ્રવર્તે ઘણા જ દોષ વિક્ષેપ મટી જાય. પછી જ્યાં જ્યાં જુએ ત્યાં ત્યાં અહંકાર રહિત વર્તે, અને તેનું બધું પ્રવર્તન સબળું જ થાય. જ્ઞાની પુરુષની આજ્ઞા પ્રમાણે જે વર્તે તેનો અહંકાર અભિમાન રહિત એનું બધું પ્રવર્તન થાય. જ્ઞાનીના જે વચનો એના આગળ આપણને લાગે કે આપણામાં તો એકે ગુણ નથી, એ કેવી કેવી એમની દશા છે, આપણો તો એકે દોષ ઘટતો નથી, તો શાનું અભિમાન કરે. એ મહાપુરુષોને ઊંચે રાખીને એની એનો બોધ એનું જીવન એ જો વાંચતા રહીએ તો આપણો અહંકાર વધે નહીં, ઘટે, અને તેનું બધું પ્રવર્તન સબળું જ થાય. કેમ કે એના બોધ પ્રમાણે ચાલે છે. એમ સત્સંગ સત્પુરુષનો યોગ અનંત ગુણનો ભંડાર છે. એમ સત્સંગ, સત્સંગની તો બલિયારી છે. એમાંય પ્રત્યક્ષ જ્ઞાનીનો યોગ એ તો પરમ સત્સંગ છે. જ્ઞાની પુરુષ હોવા જોઈએ તો એની દશા, મન વચન કાયની ચેષ્ટાઓ સાવ જુદી હોય. એ નહીં બોલે તોય બોધ થાય એનાથી. એ પરમ સત્સંગ તો આજે દુર્લભ છે, મળવો જ મુશ્કેલ થઈ પડ્યો. પણ સત્સંગનો હજી આપણા પુણ્ય ભાગ્ય હજુ આ યોગ છે. અહીંયા સહેજે આખો દિવસ આ જ સત્સંગનું લક્ષ હોવાથી વિશેષ કામ થાય છે. બાકી જ્યાં આપણે સત્સંગનો આવો યોગ ન હોય ત્યાં પણ સત્પુરુષના વચનને પ્રત્યક્ષતુલ્ય માની, જ્ઞાની પુરુષની મુદ્રા અને વચનોને જાણે એ જ બોલી રહ્યા એમ માની, અને તેને કે રોજ આરાધવા, વાંચવા, વિચારવા, તો પ્રભુશ્રી કે એ સત્સંગ જ છે. તમે બધા ભેગા મળી કૃપાલદેવના વચનો વાંચો, વિચારો, પ્રભુશ્રી કે એ સત્સંગ જ છે. એમ સત્સંગ અને સત્પુરુષનો યોગ આપણને ભલે પ્રત્યક્ષ યોગ નથી, પણ પરોક્ષ તો યોગ પ્રભુશ્રીએ બાદ ધડ કરાવી છે. અને અહીંયા પણ રોજે એમના વચનો તો વાંચવાની ભલામણ છે જ, એટલે ભૂલાઈ ન જાય કૃપાલદેવનું પ્રત્યક્ષપણું. એટલે સત્સંગ અને સત્પુરુષનો યોગ તો અનંત ગુણનો ભંડાર છે, અનંત ગુણ. હવે એમાંથી અનંત ગુણ પ્રગટ થાય. આત્મામાં અનંત ગુણ છે, એના પ્રદેશે પ્રદેશે અનંત ગુણ છે. આત્મા અસંખ્યાત પ્રદેશી છે, એના એક એક પ્રદેશે અનંત ગુણ છે, પણ બધા ઢંકાયેલા છે. હવે એ સત્પુરુષના બોધથી બધા ગુણો બહાર આવે છે, અને ત્યાં જ અનંત સુખ રહેલું છે. જગતને બતાવવા જે કંઈ કરતો નથી તેને સત્સંગ ફળીભૂત થાય છે. સત્સંગ પણ જગતને બતાવવા માટે નહીં કે ભાઈ મને કોઈ ધર્માત્મા કહે કે તપસ્વી કહે કે ત્યાગી કહે કે ભાઈ આ તો ખૂબ ધર્મ કરે, એની શું વાત કરવી, એના માટે નથી. જગતને બતાવવાનો લક્ષ જ્યાં હોય એ પરલક્ષી સાધના થઈ ગઈ.
એથી પોતાના આત્માને હિત નહીં થાય. સ્વલક્ષી સાધના જોઈએ. આ સત્સંગ મારા માટે છે, આ ભગવાન મને કહી રહ્યા છે, આ દોષો મારા જતાનથી શું કરવું, એમ પોતા પર લઈ અને એ ભાવોને ઘૂંટે, વાંચે, વિચારે તો જ લાભ થાય. એમ જગતને બતાવવા જે કંઈ કરતો નથી તેને જ સત્સંગ ફળીભૂત થાય છે, એને સતનો ખરો રંગ લાગે છે અને એ સતને ઓળખે છે. કેમ કે એને એને દ્રષ્ટિ અંતર્મુખ છે, મારે આ વસ્તુ જાણવી છે. આ સત સત કરે સત છે શું, આત્મા કેવી રીતે આત્માને ઓળખવો, એમ અંતરલક્ષ હોય તો એની ઝાંખી થાય. તેને સત્સંગ ફળીભૂત થાય છે. સત્સંગને સત્પુરુષ વિના ત્રણેય કાળને વિશે કલ્યાણ થાય જ નહીં. આ જાણે સિદ્ધાંત કહ્યો કૃપાલદેવ. તમે કે સત્સંગ નહીં આરાધો અને સત્પુરુષનો યોગ નહીં મેળવો તો ત્રણેય કાળને વિશે જીવનું કલ્યાણ થાય જ નહીં. કેમ કે પહેલાં તો જ્ઞાની પુરુષ વગર સાચો માર્ગ કેવી રીતે મળે? હવે આજે જે મોક્ષ માર્ગ બહુ લોપ થઈ ગયેલો છે, મૂળ માર્ગ, કૃપાળદેવ જેવા થયા તો એ મોક્ષ માર્ગ પ્રગટમાં લાવ્યા. વર્તમાન આ કાળમાં મોક્ષ માર્ગ બહુ લોપ, એકદમ સાવ નાશ નથી પામી ગયો પણ લોપે નથી, બહુ લોપ છે. એટલે સામાન્ય સહેજે તો એ માર્ગ મળવો દુર્લભ થઈ પડ્યો. આ કાળમાં ભગવાન મહાવીરનો મૂળ માર્ગ, ધર્મના નામે બીજી બીજી પ્રવૃત્તિ થઈ ગઈ. એટલે ભલે લોકો ધર્મ ધર્મ કરતો જગ સૌ ફિરે પણ ધર્મ ન જાણે હો મર્મ જીને શર. ધર્મનું રહસ્ય શું છે એ કે લોકોના ખ્યાલમાં આવું દુર્લભ થઈ પડ્યું છે. આમે 47માં પત્રમાં કૃપાલદેવ લખ્યું છે કે ધર્મ ધર્મ તો એ વસ્તુ બહુ ગુપ્ત રહી છે. ધર્મ કહે આત્મ સ્વભાવ કહું, આત્માના સ્વભાવને ધર્મ કહ્યો, એ વસ્તુ તો બહુ ગુપ્ત છે. ચેતન્ય ચમત્કાર સૃષ્ટિના લક્ષમાં જ નથી. ધર્મ એ વસ્તુ બહુ ગુપ્ત રહી છે, બાહ્ય સંશોધનથી તે મળવાની નથી. અંતરંગ અત્યંત અપૂર્વ અંતર સંશોધનથી તે પ્રાપ્ત થાય છે અને તે અંતર સંશોધન કોઈક મહાભાગ્ય સદગુરુ અનુગ્રહે પામે છે. એટલે ધર્મ એ મળવાનો જ નથી. હવે આખું જગત એમ કે અમે બધા ધર્મ કરીએ, ત્યારે જ્ઞાની તો આ કહે તો સત્પુરુષની કૃપા થાય એને જ ધર્મ વસ્તુ પ્રાપ્ત થાય, બાકી પ્રાપ્ત જ નહીં થાય. અત્યંત ગુપ્ત રહી છે આ વસ્તુ. કેમ કે આપણો એક તો આત્મા અરૂપી, આંખો આ ચામડાની આંખથી દેખાતું નથી. હવે એના પાછા અનંત ગુણધર્મ આવા એને કોઈ કાળે જેનો અનુભવ નથી, જેને જાણ્યો નથી, એ સંબંધી જ્ઞાન મેળવ્યું નથી, તો એ આત્માની ઓળખાણ અરૂપી તત્વની કેવી રીતે થાય ગુરુ વગર? ભગવાન તીર્થંકરોની ગુરુ તો હોય જ છે, તે ભવમાં નથી પણ ત્રીજે ભવે પહેલાં. એમને પણ જ્ઞાન પ્રાપ્તિ તો ગુરુથી જ થઈ છે, ગુરુ વિના તો જ્ઞાન થતું જ નથી. આ લૌકિક વિદ્યા પણ ગુરુ વિના મેળવી શકાતી નથી. એટલે જ તો આપણે સ્કૂલમાં કે કોલેજમાં મોકલીએ છોકરાઓને, નહીં તો ચોપડામાં છો, ગુરુની શી જરૂર છે? પણ કે ના, એ રીતે નથી થતું. તો આ તો આત્મવિદ્યા છે, એનો તો અને પરિચય જ નથી. એટલે કે ગુરુ વિના ત્રણેય કાળમાં મોક્ષ નથી. ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, ગુરુ બિન મિલે ન ભેદ, જે આત્મ પ્રાપ્તિનો ભેદ રહસ્ય છે એ ગુરુ વગર ખ્યાલમાં આવે જ નહીં. અને ગુરુ બિન સંશય ના મીટે, જે આવી આ ભ્રાંતિ સંસારમાં સુખ બુદ્ધિ કે દેહ આત્માની ભ્રાંતિ નહીં ટળે. ગુરુ બિન સંશય ન મીટે, જય 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 ગુરુદેવ, ગુરુદેવનો જય હો જય હો. ભગવાન તીર્થંકર હાજર ન હોય ત્યારે સદગુરુ જ સર્વોપરી છે.
તીર્થંકર ભગવાન હાજર હોય ત્યારે ગૌતમાદિ ગણધરો એમને કહે કે અમે ગુરુ છીએ, ત્યારે તો એમ કહે કે આપણા જે ભગવાન છે એ જ આપણા ગુરુ, દેવ તત્વ પણ એ જ, ગુરુ તત્વ પણ એ જ. પણ એ ન હોય, એ તો 24 જ હોય, કાળ તો કરોડ અસંખ્યાત વર્ષો છે, ત્યાં હજારો આવા ગુરુઓ હોય એ જ માર્ગ ચલાવે, થાપે નહીં માર્ગ. પણ ભગવાન તીર્થંકરના ઉપદેશનો આશય ગ્રહણ કરી અને જગત જીવોને એ ઉપદેશ બતાવે કે ભગવાન એમ કહેતા, જેમ કૃપાલ કે તીર્થંકર એમ કહેતા હતા, એમ ભગવાનનો ઉપદેશ આપણા આગળ લાવનાર ગુરુ હોય છે. એટલે દેવ, ગુરુને ધર્મ, ત્રણ તત્વ કયા એમ. સત્સંગ ને સત્પુરુષ વિના ત્રણેય કાળને વિશે કલ્યાણ થાય જ નહીં. ત્રણેય કાળ, ભૂતકાળ, વર્તમાન કાળ અને ભવિષ્યકાળ. એટલે ભૂતકાળ અનંત વહી ગયો, એમાં કોઈ પણ જીવ ગુરુ વગર જ્ઞાન પામ્યું નથી. વર્તમાનમાં પણ ગુરુ પ્રત્યે શ્રદ્ધા ભક્તિ આવે નહીં તો વર્તમાનમાં પણ જ્ઞાન પામે નહીં કોઈ બી જીવ. પછી કુગુરુ હાથમાં આવી ગયા તો એના ભોગ મળ્યા, ઊંધો રસ્તો બતાવે, ભટકાવી દે. આજે આવું ઘણું છે, જે કૃપાલદેને મોટામાં મોટું દુઃખ એનું જ હતું કે કોઈ ચારે બાજુ અમને બરછીઓ ભોંકે, છરાવ તો એ સહન થાય, પણ આ કુગુરુઓ જે બિચારા જીવોને લૂંટી લે છે, એમનો એક ભાવ નહીં, ભવ ભવ બગાડે છે, એ બરછીઓ અમારાથી સહન થતી નથી. કે આ બિચારા કોઈને કલ્યાણ કરવાની ભાવના થાય કે આ કુરગુરુ એને લૂંટી લે, એના પોતાના ફંદામાં લઈ અને એને ભાઈ ઊંધે માર્ગે ચઢાવી દે, એટલે બિચારો સતમાર્ગ પામી શકે જ નહીં. એમ સત્પુરુષ વિના ત્રણેય કાળમાં કલ્યાણ નહીં થાય. આપણને આ યોગ મળ્યો છે પ્રભુશ્રીની અનંતની દયાથી, અને આપણે એમનું જીવન વચનોથી, એટલે જે અનંત કાળમાં યોગ ન મળે એવો યોગ મળ્યો છે, અને આવું સ્થાન પણ મળ્યું છે કંઈ આરાધના કરવી હોય તો આપણા હવે પુણ્યની તો પરાકાષ્ઠા થઈ ગઈ, હવે આપણી ખામી છે. સત્સંગ કૃપાલદેવ કહે છે કે તેવું સ્થાન ક્યાં છે કે જ્યાં જઈને રહીએ, એવા સંતો ક્યાં છે કે દશામાં બેસી તેનું પોષણ પામીએ, ત્યારે હવે કેમ કરવું. કૃપાલદેવ કે કેમ કરવું, અમારે ક્યાં જવું, એવું કોઈ સ્થાન નથી. કૃપાલદેવના ટાઈમમાં એવા કંઈ સત્સંગ ધામ નહોતા, આ વચનો પણ નહોતા, ત્યારે બીજા બીજા શાસ્ત્રોની કૃપાલે ભલામણ કરતા, ત્યારે કંઈ વચનામણ નહોતું કે કંઈ ઉપદેશામૃત નહોતું, પુરુષના ટાઈમમાં કે બોધામૃત નહોતું, બધું આપણને મળી ગયું છે, હવે આપણી ખામી છે. બાકી વસ્તુ જે જ્ઞાનીઓ કહેતા હતા એની એ જ આપણી પાસે તૈયાર છે. જેમ રસોઈ બધી તૈયાર હોય પણ આપણને ભૂખ ન લાગી હોય તો શું કામ આવે, એવી સ્થિતિ આપણી છે. વસ્તુ ઘણું બધું મળી ગયું છે પણ ભૂખ નથી, એટલે એ પામી શકતો નથી. જિજ્ઞાસા જોઈએ, સત્ય પ્રાપ્ત કરવાની જિજ્ઞાસા તો કૃપાલે ઘણો મોટો ગુણ છે. જિજ્ઞાસાને ખૂબ મોટો ગુણ કહ્યો. તત્વ પામવાની રુચિ એ ઘણી મોટી વાત છે. જિજ્ઞાસા થઈ હોય તો જ શોધે, નહીં તો શોધે નહીં, શું કામ ખોજે, એને ગરજ જ નથી. ભૂખ લાગી હોય તો ભોજનની તપાસ કરે, એમ જિજ્ઞાસા એ કૃપાલદેવે મોટો ગુણ જાણીએ છીએ. કશાયની ઉપશાંતા, માત્ર મોક્ષ અભિલાષ, ભવે ખેદ, અંતરદયા, તે કહીએ જિજ્ઞાસ. જેને પોતાના આત્માની, અંતરાત્માની દયા આવી કે હું અનંત સંસારથી, આ સંસારમાં દુઃખ પામું છું અનંતકાળથી, હવે મારે કેમ મારો ઉદ્ધાર કરવો, એમ પોતાની દયા, સ્વદયા આવી હોય તો જ્ઞાની કે તે કહીએ જિજ્ઞાસ. અને એવો જિજ્ઞાસુ જે ખરેખર થયો, તે જિજ્ઞાસુ જીવને થાય સદગુરુ બોધ, તો પામે સમકીતને અને વર્તે અંતર શોધ. જિજ્ઞાસા હોય તો બોધ પરિણમે. ભૂખ હોય તો ભોજન મીઠું લાગે, ભૂખ હોય તો લૂખો રોટલો મીઠો લાગે, પણ ભરેલું હોય પેટ એકદમ તો ભલે 56 ભોગ હોય તો એ ગમે નહીં.
એમ જિજ્ઞાસા આવે તો કામ થાય એવું છે. એટલે સત્સંગથી જ આ રુચિ મોટે ભાગે ઉત્પન્ન થાય. કાં પૂર્વનો સંસ્કાર હોય, ગુરુ ઓળખવા ઘટ વૈરાગ તે ઉપજવા પૂર્વિક ભાગ્ય, તેમ નહીં તો કંઈ સત્સંગ, તેમ નહીં તો કંઈ દુઃખરંગ. કાં તો પૂર્વનો સંસ્કાર લઈને આવ્યો હોય, આરાધક હોય, તો આ ઉંમર તરત આ ગમી જાય. ન હોય તો સત્સંગ હોય તો જ એને વાત સમજાય. સત્સંગ વગર એ કેવી રીતે સમજવું? સત શું છે? એટલે કૃપાલદેવ મોક્ષમાળામાં શું લખ્યું સત્સંગના પાઠમાં, કે કોઈ સત્સંગમાં આવે અને એને તો કે એને એને ભલે ના આવે તો કે ત્યાં કોઈ બીજો માયાવી તો ના માયાવી ના આવે, તો કે આવે કોઈક આવી જાય પણ એ કે છાનું ના રહે. જેમ પેલો કાગડો કે કળાય નહીં પણ બોલે ત્યારે તો ખબર પડી જ જાય, એમ સત્સંગમાં કોઈ એવો માયાવી આવે તો એની મારે એ છાનું ના રહે, એ પછી ખબર પડી જ જવાની છે. પણ ત્યાં રહેતો હોય, વિશ્રાંતિ લેતો હોય તો ભલે, કે જેથી એને રંગ લાગે. કેમ કે સાંભળ્યા વગર તો એ કેવી રીતે શું કરવું એ જ એને ખબર નથી. એટલે સત્સંગ કરવાની સૌથી પહેલાં ભલામણ, ભલે એને દુઃખી હોય તેમ નહીં તો કંઈ સત્સંગ, કેમ નહીં તો દુઃખરંગ, કોઈ દુઃખ દુઃખથી આવ્યો હોય તો પણ એને દુઃખમાં વાત બેસી જાય કે ઓહો આ કેવો શાંતિનો માર્ગ છે, તો એ પણ કરવા કહ્યું. એમ સત્સંગ તો સૌથી પહેલો અને સૌથી છેલ્લો અને સૌથી સહેલો, સહેલી વાત છે. ત્યાં બેસીને સાંભળવાનું પ્રભુ શ્રી કે કાં વાંચવાનું કે પડ્યો રે સત્સંગમાં, સાંભળ સાંભળ કર તો કોઈ દિવસ થઈ જશે. શરૂઆતમાં એકદમ ન હોય, એને ક્યાંથી ખબર જ ન હોય આત્માની. જે બાળકને આપણે પહેલાં સ્કૂલમાં બેસાડીએ અને ચોપડી આપે તો શું ચોપડી, એને ખબર જ ન હોય, એને તો બારકડીએ નહીં આવતી હોય. તો એને શીખવાડવામાં આવે, એ શીખે, એટલે ધીમે ધીમે તો શીખતો એવો હોશિયાર થઈ જાય કે મોટા મોટા ચોપડા લાઇબ્રેરીના ઉપાડવા ભારે એ વાંચવાનો, એને કેવું વાંચી શકું, કેમ નહીં વાંચી શકું. અને શરૂઆતમાં મેં કહ્યું એક નાની ચોપડી તો એને ખ બોલતાય આવડે નહીં. એમ સત્સંગથી જ એને જીવનો ઉદ્ધાર છે. એટલે જ્ઞાનીઓ કે આવું સત્સંગમાં આવીને એને સાંભળવા મળે ને કોઈ જીવ બુજી જાય તો આ તો બહુ સારું છે. તો કે ભલે વિશ્રાંતિ લેતો હોય તો ભલે, કે જેથી એને રંગ લાગે. એમાં કહે છે સત્સંગથી ભલે એવો જીવ ભલે તરે નહીં પણ કે સત્સંગથી બુડાય તો નહીં, એમાં બુડવા પણ છે જ નહીં, કંઈ ને કંઈ લાભ જ લઈ જશે. અને કોઈ પૂર્વના મહાપુણ્યનો ઉદય થાય તો આવો અદ્ભુત માર્ગ એના હાથમાં આવી જાય. પ્રભુશ્રી તો અહીંયા સુધી કહ્યું કે અહીંયા દરવાજામાં પગ મૂકે ને એને મહાપુણ્ય જોઈએ. પ્રભુ ઘણું પુણ્ય વધ્યું હોય ત્યારે તો આ દરવાજામાં પગ મુકાય. પછી ગાડીની વાત કરી કે અહીંયા ગાડીમાં પ્રભુ રોજે કેટલા બધા માણસો, પહેલાં તો ગાડી આખી મોટી હતી, હજારો માણસો કે અહીંયાથી પ્રભુ રોજે જાય છે, પણ કોને આત્માનું લક્ષ્ય કોને પડી. આશ્રમમાં કેટલાક આવે, કોઈક વિરલા, અને એ બી અહીંયા આવીને ટકવું એ સહેલું નથી. એની ખરેખર અંતરની રુચિ ન હોય તો ભાગે, બે ચાર દિવસનું છે શું અહીંયા. એટલે મહાભાગ્ય હોય તો જ આ વસ્તુ હાથમાં આવે. એટલે જગતને બતાવવા જે કંઈ કરતો નથી તેને સત્સંગ ફળીભૂત થાય છે. સત્સંગ ને સત્પુરુષ વિના ત્રણેય કાળને વિશે કલ્યાણ થાય જ નહીં. એટલે પ્રવેશી કે આ સમાધિ મણનું થાણું થાપ્યું છે. અહીંયા આશ્રમમાં જેનો દેહ છૂટે તેનું સમાધિ મરણ થશે પ્રવેશી કહે. કેમ કે આખો દાડો વાત જ અહીંયા આ છે. ભલે ઘરમાં હોય તો આ જ સંભળાય, કંઈ માઇક ચાલતું હોય તો આ જ પર્યાય પડે, વાતો એની જ હોય. આ ભક્તિમાં જઈ રહ્યા છે, હવે આવ્યા ઘંટ વાગ્યો, કદાચ નહીં ઉઠાતું અવાતું હોય તો પણ અહીંયા વાતાવરણ જ આ છે. એટલે ખરેખર આ સમાધિ મણનું જ સ્થાન છે. મહાભાગ્યશાળી હોય એનું અહીંયા દેહ પણ છૂટે છે. એમ સત્સંગ અને સત્પુરુષનો યોગ અનંત ગુણનો ભંડાર છે. અને સત્સંગ ને સત્પુરુષ વગર તો ત્રણેય કાળમાં જીવનું કલ્યાણ થાય જ નહીં.
આ પ્રમાણે વિશેષ જણાવે છે જે આપણે આવતીકાલે વચનામૃત 5696 ઉપદેશ થયા, ક્રમાંક 5 રાળજનો ઉપદેશ છે. ઉપદેશમાં કૃપાલદેવે જણાવ્યું, બાહ્ય ત્યાગથી જીવ બહુ જ ભૂલી જાય છે. બાહ્ય ત્યાગથી જીવ બહુ જ ભૂલી જાય છે. વેશ વસ્ત્રાદિમાં ભ્રાંતિ ભૂલી જવી, વેશ વસ્ત્રાદિમાં ભ્રાંતિ ભૂલી જવી, આત્માની વિભાવ દશા સ્વભાવ દશા ઓળખવી, આત્માની વિભાવ દશા સ્વભાવ દશા ઓળખવી. કૃપાલદેવ કહે છે કે જગતવાસી જીવો બાહ્ય ત્યાગથી બહુ જ ભૂલી જાય છે. કેમ કે જગતવાસી જીવોની દ્રષ્ટિ બાહ્ય છે. બહારથી ત્યાગી જુએ તો એને મહાત્મા કહે, અને બહારથી ગ્રસ્તવાસમાં છે તો એને અજ્ઞાની કહે. વેપાર કરતા હોય એવા કંઈક જ્ઞાની હોય, જ્ઞાની તો જંગલમાં હોય, મહાત્મા હોય એકદમ સાધુનો વેશ હોય તો એ મહાત્મા કહેવાય. એવી જગતવાસી જીવોની બાહ્ય દ્રષ્ટિ હોવાથી કૃપાલ કે બહુ જ ભૂલી જાય છે. જ્ઞાનીની ઓળખાણ બાહ્ય વેશ વ્યવહારથી થાય નહીં, એ અંતરંગ આત્મદશા છે. એ તો જ્ઞાનીને તો જ્ઞાની જ ઓળખી શકે. અંતરનો ભાવ આપણને ક્યાંથી સમજાય? એટલે બાહ્ય ત્યાગથી જીવ બહુ જ ભૂલી જાય છે. કાં તો બહાર વેશ હોય મનીનો તો એને મહાત્મા માને, જ્ઞાની માને, સાધુ માને, અથવા કોઈ ઘણી તપશ્ચર્યા કરતો હોય, શરીર સૂકવી નાખ્યું હોય તો કે એ તો મહા તપસ્વી છે, એની શું વાત કરવી, એ તો માંસ ખમણ કેટલાય કરી દીધા એણે. અને આવી રીતે બાહ્ય તપશ્ચર્યા ખૂબ કરનારને મહાત્મા માને, અથવા ત્રીજું કોઈક શોભશામવાન હોય, શાસ્ત્રો ઘણા વાંચ્યા હોય અને કંઈ સમજાવી શકતો હોય તો એને જ્ઞાની માને કે આ તો જ્ઞાની છે. બાહ્ય ક્ષોભશમને જ્ઞાન માને. ખરેખર જ્ઞાન અવસ્થા તો મૌનીય કર્મનો દર્શન મોહનો વિભાગ એ ઘટે કે મટે ત્યારે જ એ ખરો જ્ઞાની કહેવાય. એના બદલે બાહ્ય ક્ષોભશમ માને જ જ્ઞાની માને. બ્રાહ્મણ હોય, આપણા જૈન શાસ્ત્રોનો અભ્યાસ કર્યો હોય તો એ મુનિઓને ભણાવે, પણ ઘરે જઈને તો પોતાના ભગવાન જેને માન્યા એવા શંકરની જ પૂજા કરે. અંદરમાં જેને શ્રદ્ધા નથી, હવે કે આ તો કેટલું બધું જ્ઞાન ધરાવે પણ એ શું કામનું, એ એના માટે છે નહીં, એમ એથી કંઈ ઘણો વાંચતા આવડી ગયું, સમજાવતા આવડી ગયું કે બાહ્ય ત્યાગ આવી ગયો તેથી આત્મજ્ઞાન આવી જ જાય, એવું નથી. એટલે કૃપાલ કે બાહ્ય ત્યાગથી જીવ બહુ જ ભૂલી જાય છે. વેશ વસ્ત્રાદિમાં ભ્રાંતિ ભૂલી જવી, ખાલી ત્યાગી વેશ જોઈ અને કેટલાય મહાત્માઓ દીક્ષા પણ ના લે અને એક ધોતિયું છોડીને લુંગી બનાવી દે, એની ઉપર શર્ટ પહેરવાનું મૂકીને એક ચાદર ઓઢી દે તો કે આ તો આપણાથી જુદા પડે, એટલે કે એ તો આપણા મહાત્મા પુરુષ છે. આ તો એમ તો કોઈ સામાન્ય વ્યક્તિ કરી શકે, પણ એનો વ્યવહાર કેવો છે. એટલે કૃપાલદેવે મૂળ શું જોવાનું એ વાત બતાવી. વેશ વસ્ત્રાદિમાં ભ્રાંતિ ભૂલી જવી, આત્માની વિભાવ દશા સ્વભાવ દશા ઓળખવી. ભલે વેશ હોય કે ન હોય, વેશ હોય તો પણ એનો આત્મા વિભાવમાં છે, રાગદ્વેષાદિ ભાવો કરે છે, કામ ક્રોધાદિ ભાવો છે એને, તો એ જ્ઞાની નથી, ગુરુ નથી, ગુરુ થવા લાયક નથી. પણ સ્વભાવમાં જે રમતો હોય, આત્માને પામ્યો હોય, આત્મગુણ પ્રગટ્યો હોય, આત્મજ્ઞાન થયું હોય, તે પૂજવા લાયક છે. ગુણા પૂજા સ્થાનમ ગુણીશુ નચ લિંગ નચ વય. ઉપરથી મહાત્મા દેખાય એની એક દ્રષ્ટાંત એનો પ્રભુ શ્રીજીએ ઉપદેશામૃતમાં કહ્યું છે કે એક મહાત્મા આવ્યા તો
ઘણી સારી વાત કરે પણ એક જૈન વ્યક્તિને થયું કે આ કંઈ લક્ષણ દેખાતા નથી એના, એટલે જઈને પૂછ્યું કે મહારાજ આપકા નામ ક્યા હૈ? તો કે મેરા નામ શીતળદાસ. થોડી વાર ફરી બેઠા પછી ફરી પૂછ્યું, મહારાજ આપકા નામ ક્યા હૈ? તો કે શીતળદાસ. થોડી વાર ફરી પૂછ્યું, ફરી એકવાર તો કહ્યું શીતળદાસ, ફરી થોડી વાર કહ્યું મહારાજ હું ભૂલી ગયો, શું આપનું નામ શું? તો કે અરે કિતની બાર કહા હૈ શીતળદાસ, સમજમાં નહીં આ. એવું જોરથી કરીને ઉઠ્યો, ચીપીઓ લઈને, ક્રોધ આવી ગયો એને. એટલે પછી પેલો ભાઈ કહે કે આપકા નામ શીતળદાસ નહીં હૈ, આપકા નામ અગ્નિદાસ હૈ. આપ તો અગ્નિ જેવા છો, ખાલી ઉપરથી આ મહાત્માનો ડોળ કરીને ફરો, દમ કરો છો, તમારા અંદર મહાત્માના લક્ષણો જ નથી. એમ પણ જગતજીવને બાહ્યનું ઓળખાણ હોવાથી વસ્ત્ર જુએ, ઉપરનું શાંત પણ જુએ, અને અંદરમાં મોહી હોય, રાગી હોય, ગ્રસ્ત કરતાં પણ વધારે ખરાબ હોય મનનો, પણ હવે એ દ્રષ્ટિ ક્યાં છે ઓળખવાની જીવોમાં? એટલે મુમુક્ષુના નેત્રો જ મહાત્માને ઓળખી લે છે. એટલે કૃપાલ કે આવી બહારનું ખાલી વેશ વ્યવહાર ન જુઓ, પણ એની દશા કેવી છે, વિભાવમાં છે કે સ્વભાવમાં છે? સ્વભાવમાં રમે છે, બૈરાગ્યના કેટલા બળવાન છે, એની મન વચન કા એની ચેષ્ટા કેવી પવિત્ર છે, જે જ્ઞાનીની સર્વથા અજ્ઞાની કરતાં જુદી પડે. જ્ઞાનીની ચેષ્ટા અજ્ઞાની કરતાં સાવ જુદી પડે, પણ એને ઓળખવાની દ્રષ્ટિ જોઈએ. આત્માની વિભાવ દશા, સ્વભાવ દશા ઓળખવી. એટલે કહે છે કે મોલ કરો તરવાર કા પડા રહંદો મ્યાન. મ્યાનનું શું, ગમે એટલું સુંદર ખોખું હોય તેથી શું થઈ ગયું, અંદર તળવાર કેવી છે, લોખંડનું જ ખાલી છે, ધાર છે કે નહીં? એમ સ્વભાવ જો, સ્વભાવ પ્રાપ્તિ છે, જ્ઞાન પામેલો છે. એટલે કૃપાલદેવે તો કહ્યું કે આત્મજ્ઞાન ત્યાં મુનિપણું તે સાચા ગુરુ. આત્મજ્ઞાન છે તો એ સાચા ગુરુ છે, નહીં તો એ ગુરુ થવાને લાયક નથી. અનગંજીએ પણ કહ્યું આત્મજ્ઞાની શ્રમણ કહાવે, બીજા તો દ્રવ્યલિંગી. બીજા તો ખાલી વેશધારીઓ, ખરા આત્મજ્ઞાનીઓ એ જ મુનિપણું છે. મતલબ ઘરમાં હોય તોય છતાં મુનિ. આત્મજ્ઞાની શ્રમણ કહાવે, ભલે ઘરમાં છે, ગ્રસ્ત અવસ્થામાં છે, પણ આત્મજ્ઞાન છે તો એ શ્રમણ છે, સાધુ છે. આત્મજ્ઞાની શ્રમણ કહાવે, બીજા તો દ્રવ્યલિંગી. ચિદાનંદજી મહારાજે પણ આ વ્યાખ્યા કરી કે જિન જ્ઞાન ઉનકો સાધુ દશા હી જાણો, આત્મજ્ઞાન જહાં પીછાણો ઉનકો સાધુ દશા હી જાણો. જેનામાં આત્મજ્ઞાન છે એ ખરેખરો સાધુ છે, અને સાધુ છે પણ જ્ઞાન નથી તો એ સાધુ નથી, એ ગ્રસ્ત જ છે. અથવા વેશ પહેરીને જગતવાસી જીવોને મહાત્મા બતાવે એટલે ગ્રસ્ત કરતા એ ભૂંડો છે. કેમ કે ગ્રસ્ત એવું નથી બતાવતો કે હું મહાત્મા છું, પણ એ ઉપરથી મહાત્મા બતાવે, અંદર એવું છે નહીં કંઈ, તો એ ભગવાનના શાસનને પણ લજવે છે. એટલે કૃપાલ કે અસદ ગુરુએ વિનયનો લાભ લહેજો, કાંઈ મહામોહનીય કર્મથી બુડે ભવજળમાંહી. પોતે તો બુડે બુડે, પણ કેટલાયને વિચારોને બુડાડે એ મોટું અનર્થ છે. એ કૃપાલને એ બહુ દુઃખરૂપ છે કે ચારે બાજુથી બરછીઓ ભોકે સહન કરું, પણ આ કુગુરુઓ બીજા બાળા ભોળા જીવોને કુમાર્ગે ચઢાવી દે છે, એ બરછી અમારાથી સહન થતી નથી. બાહ્ય ત્યાગથી જીભ બહુ જ ભૂલી જાય છે, વેશ વસ્ત્ર આદિમાં ભ્રાંતિ ભૂલી જવી. આત્માની સ્વભાવ દશા, આત્માની વિભાવ દશા, સ્વભાવ દશા ઓળખવી. હવે આગળ કહે છે, કેટલાક કર્મો ભોગવ્યા વિના છૂટકો નથી. નાનીને પણ ઉદય કર્મ સંભવે છે, પણ ગ્રસ્તપણું સાધુ કરતાં વધારે છે એમ બહારથી કલ્પના કરે
તો કોઈ શાસ્ત્રનો સરવાળો મળે નહીં. એ કહ્યું, કેટલાક એવા નિકાચિત ભોગાવલી કર્મ હોય જે નાનીને પણ ભોગવા પડે, તીર્થંકરોને ભોગવા પડે. બધા તીર્થંકરો ઘર માંડે, લગ્ન કરે, કોઈક જ નથી કર્યા નેમિનાથ ભગવાન જેવા. બાકી બધાને એવા કર્મના ઉદય હતા તો લગ્ન કરવા પડ્યા. તો કે એમને તો જન્મથી જ ત્રણ નાના ધરતા છે, ઘરમાં છે છતાં હજાર વર્ષના સંયમી મુનિને જે વૈરાગ્ય હોય તેટલો તો જેને ઘરમાં છે, તો એમને લગ્ન કેમ કર્યા? તો કે એવા કર્મના ઉદય છે. જ્ઞાન ધ્યાનથી જે કર્મો ખપાવી શકે તે તો ખપાવી જ દે, પણ અમુક કર્મો એવા હોય કે જે એમને ભોગવવા જ પડે. જેમ કૃપાલદેવને ભોગાવડી કર્મ ભોગવો જ પડ્યો. જેમ જેમ તે હડસે લીએ તેમ વધે પણ ન ઘટે એક રંચ રે. એવા કર્મો જે બાંધીને આવ્યા હોય તે જ્ઞાનીને ભોગવા પડે. કેટલાક કર્મો ભોગવ્યા વિના છૂટકો નથી. જ્ઞાનીને પણ ઉદય કર્મ સંભવે છે, ગ્રસ્તપણાનો ઉદય જ્ઞાનીને સંભવે. પણ ગ્રસ્તપણું સાધુ કરતાં વધારે છે એમ બહારથી કલ્પના કરે તો કોઈ શાસ્ત્રનો સરવાળો મળે નહીં. ગ્રસ્ત હોય તે મુનિ કરતાં વિશેષ છે એમ કોઈ કહે તો શાસ્ત્રમાં મળે નહીં. પણ ગ્રસ્ત મુનિ કરતાં વિશેષ ક્યારે કહેવાય? કે જે ગ્રસ્તો જ્ઞાની હોય અને મુનિ અજ્ઞાની હોય તો વાત મળે. બાકી મુનિ કરતાં ગ્રસ્ત વિશેષ એ તો કોઈ વાર બેસે નહીં. એટલે એ જ વાત સમયસારમાં કુંદકુંદાચાર્ય કહી છે કે ગ્રસ્તો મોક્ષ માર્ગસ્થો નિર્મોહો, નિર્મોહો ગ્રસ્તો મોક્ષ માર્ગસ્થો. નિર્મોહી ગ્રસ્ત મોક્ષ માર્ગમાં છે. ગ્રસ્તો મોક્ષ માર્ગસ્થો નિર્મોહો નૈવ મોહવાન, નૈવ મોહવાન. અને મોહવાન એવો મુનિ પણ નહીં, પણ ગ્રસ્ત હોવા છતાં જો નિર્મોહી છે, જ્ઞાની છે, તો એ વિશેષ છે. અને કૃપાલદેવે પણ એક ઠેકાણે લખ્યું 21માં ક્રમાંકમાં કે કોણ ભાગ્યશાળી, સમ્યક દ્રષ્ટિ અવિરત સમ્યક દ્રષ્ટિ કે વીરતી? તો કે વીરતી એટલે ત્યાગી મુનિ, અને એના કરતાં અવિરત સમ્યક દ્રષ્ટિ ભાગ્યશાળી. અવિરત સમ્યક દ્રષ્ટિને હજુ શ્રાવકના વ્રત પણ નથી, મુનિ પણ તો દૂર છે, શ્રાવક છે છતાં વ્રત નહીં હોવા છતાં પણ એ મુનિ કરતાં શ્રેષ્ઠ. કેમ કે એ સમ્યક દ્રષ્ટિ છે, આત્મજ્ઞાની છે, માટે તે વિશેષ ભાગ્યશાળી. મુનિ છે પણ વીરતિ નથી, વીરતિ છે માત્ર, પણ ખરો ત્યાગ જેમાં છે નહીં, આત્મજ્ઞાન જ નથી. વીરતિ છે, બહારથી ત્યાગ છે, પણ અંતરમાં આત્માનો અનુભવ નથી. એટલે તેના કરતો તો જે ઘરમાં છે પણ જે દેહથી ભિન્ન આત્માના અનુભવ સહિત છે તો તે મહાન છે. કેમ કે ઘરમાં પણ જ્ઞાની હોઈ શકે છે, નથી હોઈ શકતા એવું નથી. કૃપાપુત્રી પુત્ર કેવલી ઘરમાં કેવળ જ્ઞાન પામ્યા, તેમજ ભરત ચક્રવર્તી ઘરમાં કેવળ જ્ઞાન પામ્યા, એમ ગ્રસ્તમણામાં પણ એવી દશા હોઈ શકે છે, પણ કોઈ વિરલા હોય. પણ એમ નહીં કે હવે કૃપાલદેવ પણ ઘરવારીને જ્ઞાન પામ્યા એટલે આપણે કંઈ ત્યાગ લેવાની જરૂર નથી, આપણે ઘરમાં જ કરીશું. એમ કરીએ કોઈ દિવસ સરવાળો મળે નહીં. આમ કંઈ આવો એ રાજમાર્ગ છે નહીં, રાજમાર્ગ ત્યાગ માર્ગ જ છે, પણ છોડવા છતાં છૂટે નહીં. અને એવો કર્મનો ઉદય હોય તો જ્ઞાની પણ ઘરમાં હોય, પણ એના પ્રતિ સમયે એના કર્મો છૂટી જ રહ્યા છે, નવો બંધ કરતા જ નથી. ઉદય ભોગવે સમકીતિ કરે ન નૂતન બંધ. કેમ? તો કે મહિમા જ્ઞાન વૈરાગ્ય, જ્ઞાન આત્મજ્ઞાન અને એને લઈને અદ્ભુત વૈરાગ્ય જેના અંતરમાં હોવાથી એ ઘરમાં રહ્યા છતાં પણ પ્રતિ સમયે છૂટે છે. અને આપણે જેવા
ત્યાગી હોઈએ છતાં બંધાઈએ છીએ, કેમ કે અંતરમાં જ્ઞાન વૈરાગ્ય નથી. એટલે રાગદ્વેષના ભાવો સદા અંતરમાં જાગૃત હોવાથી એનો બાહ્ય ત્યાગ પણ એને બંધનનું જ કારણ થાય છે. એટલે સૌથી પહેલાં જ્ઞાન જોઈએ અને સર્વ ક્લેશથી અને સર્વ દુઃખથી મુક્ત થવાનો ઉપાય એક આત્મજ્ઞાન છે. કેટલાક કર્મો ભોગવ્યા વિના છૂટકો નથી. જ્ઞાનીને પણ ઉદય કર્મ સંભવે છે, પણ ગ્રસ્ત પણ સાધુ કરતાં વધારે છે એમ બહારથી કલ્પના કરે તો કોઈ શાસ્ત્રનો સરવાળો મળે નહીં. હવે બીજી વાત કે છે, તુચ્છ પદાર્થમાં વૃત્તિ ડોલાયમાન થાય છે. 14 પૂર્વધારી પણ વૃત્તિની ચપળતાથી અને અહમપણ સ્ફુરવાથી નિગોદાદિમાં પરિભ્રમણ કરે છે. તુચ્છ પદાર્થ, ઇન્દ્રિયોના વિષયો તુચ્છ છે જ્ઞાનીઓની દ્રષ્ટિએ. પછી ખાવાની વસ્તુ હોય કે જોવાની હોય કે સૂંઘવાની હોય સાંભળવાની હોય કે સ્પર્શવાની હોય, જ્ઞાનીની દ્રષ્ટિમાં પાંચે ઇન્દ્રિયોના વિષયો તુચ્છ છે, અનંતવાર ભોગવ્યા છે, પૌદ્ગલિક છે, ક્ષણિક છે, નાશવંત છે, ઉપરથી સુખ દેખાય પણ અનંત દુઃખના કારણભૂત છે. જિસ સુખ અંદર દુઃખ વસે સો સુખ ભી દુઃખરૂપ, દુઃખનું જ એ બીજું રૂપ છે. બહારથી સુંદર દેખાય પણ અંદરથી આવું જો થતું હોય એને દુઃખમાં લઈ જતું હોય તો એ સુખ પણ કામનું નથી. ચડ ઉતંગ જહાસે પતન શિખર નહીં વો કૂપ, આપણે ઠેઠ ઉપર ચડી અને ત્યાંથી નીચે પડવાનું હોય તો આપણા માટે શિખર નથી. એ જેમ ઊંચો જાય તે ઊંડો કૂવો બને છે. માટે જીસ સુખ અંદર દુઃખ વસે સો સુખ ભી દુઃખરૂપ, દુઃખનું જ એ બીજું રૂપ છે. એટલે તુચ્છ પદાર્થોમાં વૃત્તિ ડોલાયમાન થાય છે. અનાદિની આ ઇન્દ્રિય અને વિષયોની વૃત્તિ જીવની વિષય કસાયવાળી હોવાથી એમાં આપણી વૃત્તિ સહેજે ખેંચાઈ જાય છે. આત્માના ભાવ 14 પૂર્વધારી પણ વૃત્તિની ચપળતાથી અને અહમપણ સ્ફુરવાથી નિગોદાદિમાં પરિભ્રમણ કરે છે. 14 પૂર્વધારી જ્ઞાન પ્રાપ્તિ થઈ હોય તો 14 પૂર્વ ભણાય, નહીં તો એ 14 પૂર્વનો પાઠી જ ન થાય. પણ જ્ઞાનને વમી નાખી અને પાછું છોડીને ઠેઠ નિગોદમાં પાછો જતો રહે. 14 પૂર્વધારી પણ વૃત્તિની ચપળતાથી, આ વૃત્તિઓ આપણને છેતરે છે અનાદિથી, અને અહમપણ સ્પૂર્વાથી નિગોદાદિમાં પરિભ્રમણ કરે. ભાનુદત્ત મુનિ 14 પૂર્વધારી હતા, પણ પ્રમાદને વશ થવાથી ખાઈ પીને પડ્યા રે, બધું ભૂલી ગયા. ગુરુ ચેતાવે પણ એને ભાન આવે જ નહીં. પછી કે અમને જોયો છે, અંતે ગુરુએ પણ એને છોડી દીધું કંઈ કહેવાનું. એટલે પ્રમાદમાં જ ગરકાવ થઈ અને દિવસે દિવસે વિશેષ નિદ્રાવશ થઈ અને મરીને ઠેઠ નિગોદમાં જઈને પડ્યા. પૂજામાં આવે છે, ભાનુદત્ત પુરવધર પડી આરે, ભાનુદત્ત પુરવધર પડી આરે, જોતે જોતા જ્યોતન જડિયારે, એ બેનો જગત પિતરાણી રે, મોટા મોટા મુઝવિયા પ્રાણી રે, એ બેનો જગત પિતરાણી રે. કઈ બહેનો? નિદ્રા નિદ્રા, પ્રચલા પ્રચલા, સ્થાન ગ્રદ્ધિ, આ નિદ્રાના પાંચ ભેદ છે. હા, પિતરાઈ બહેનો છે એટલે કાકા બાવાની. હા, નિદ્રા નિદ્રા, પ્રચલા પ્રચલા, એટલે કે આ પ્રમાદ કેવો ભયંકર છે કે એવી નિદ્રા બસ ખાઈ પીને બસ સૂઈ જ રાખો દાડો. એમ જેમ જેમ પ્રમાદ વધ્યો, આવરણ વધ્યું, આ દર્શનાવણીય કર્મની પ્રકૃતિ છે. તે એથી અંતે 14 પૂર્વે ભૂલી ગયા અને મરીને ઠેઠ નિગોદમાં જઈને પડ્યા. એટલે પ્રમાદ
કૃપાલ કે પ્રમાદ એવો છે કે મળેલું સ્વરૂપ પણ જીવ જેથી ભૂલી જાય છે. પરમ રિપુ છે, પ્રમાદો પરમ રિપુ. કૃપાલ પ્રમાદમાં આ જીવને અનાદિથી રતિ છે, રાગ છે. પ્રમાદ આપણને ગમે, કે ઊભો હોય તો બેસવાનું મન થાય, બેઠો હોય તો સૂઈ જવાનું મન થાય. આ ભક્તિ અહીંયા આપણે બેસીએ છીએ એટલા એ મહાન તપ છે. આ કંઈ સહેલી વાત નથી. આટલા કલાક તપવું અહીંયા કર્મને તપાવવા બરાબર છે. એટલે એ બધા નહીં કરી શકે, બહુ મુશ્કેલ છે. આ કાય ક્લેશ શરીરને આપો એટલે કલાકો, એ આત્માને ઘણું જીતકારી છે. અને બધી રીતે કર્મોને પણ આવતા રોકે છે. આશ્રમમાં સંબર થાય અથવા અશુભ બંધનો શુભ બંધ થાય, પુણ્યાનુબંધી પુણ્યબંધ થાય, એ આગળ જતો એને શુદ્ધ ભાવનું કારણ થાય, એટલે અનેક રીતે લાભ કરતા છે. બહાર મન જતું અટકે, ખોટા વિચારો અટકે, એટલે ઉત્તમ ભાવોમાં મન રમે. આવા 10 કલાક ત્યાં ગાળે તો શું એનું કામ નહીં થાય, અવશ્ય કામ થાય. પણ એ નિશ્ચય જોઈએ. મુખ્ય અંતરાય હોય તો તે જીવનો અનિશ્ચય છે. એમ તુચ્છ પદાર્થમાં વૃત્તિ ડોલા માન થાય છે. 14 પૂર્વધારી પણ વૃત્તિની ચપળતાથી અને અહમ પણ પૂર્વાથી નિગોદાદીમાં પરિભ્રમણ કરે. અહમ પણ સ્થુરીભદ્ર જેવા કે જે બ્રહ્મચર્યમાં તો વિજયવંત થયા, કોષા વેશ્યાને ઘરે ચોમાસું કર્યું, છતાં પણ અખંડ શીલ વ્રત ધડપણે પાળી શક્યા, એવા મહાત્મા પણ અહંકારથી પડી ગયા. એટલે અહંભાવ કેટલી મોટી વસ્તુ છે. માનાદિ શત્રુ મહા નિચ્છંદે ન મરાય, જાતા સદગુરુ શરણમાં અલ્પ પ્રયાસે જાય. હવે ત્યાંથી તે થયા ને એકવાર એ જંગલમાં બેઠા ધ્યાન કરે છે અને એમની બહેનો, સ્થુરીભદ્રની 7 બહેનો, એકે આપણે ભાઈના દર્શન કરી આવીએ, તો ગુરુ પાસે આવી. ગુરુ કહે કે એ જંગલમાં ધ્યાન કરે છે, ત્યાં જાઓ. તો એ ત્યાં જઈને જુએ છે તો ત્યાં તો એક સિંહ બેઠો છે, ત્યાં તો છે નહીં સ્થુરીભદ્ર. પાછા આવી, પછી આવીને ગુરુને કહે કે અમારા ભાઈ તો ત્યાં નથી સ્થુરીભદ્ર. ગુરુએ જ્ઞાન બળે જોયું કે અરે આને અહંકાર આવી ગયો, અજીર્ણ થઈ ગયું, એને લબ્ધિઓ પોતાને પ્રગટી, તો એ સિંહનું રૂપ કરીને બેઠો, અયોગ્ય છે, આગળ ભણાવવાને અયોગ્ય છે. પછી તો જાઓ હવે, કે પછી જઈને પાછી મોકલે છે બહેનોને, ત્યાં જઈને જોઈએ તો એ બેઠા વાત થઈ. પણ જ્યારે ગુરુ પાસે આવ્યા તો કે તું અયોગ્ય છે હવે, ને શું મેં શું ભૂલ કરી, એને ભાન નહીં. તો કે સિંહ થઈને બેસી શું એને બતાવવાની તારી લબ્ધિ. આમ પછી તો ગુરુ એને અયોગ્ય ગણે છે. પછી ચતુર્વિધ સંઘે પણ કહ્યું કે તમે એમને ભણાવો, આના જેવો કોઈ બીજો ભણે એવો નથી. 10 પૂર્વસ તો ભણાવેલા, 4 પૂર્વ બાકી હતા. ગુરુ કે નહીં ભણાવો, યોગ્ય નથી. પણ હવે ચતુર્વિધ સંઘ કે એટલે એની વાત માનવી પડે, એટલે ભણાવ્યા. બધાએ કહ્યું એટલે બીજો કોઈ નથી, આ બધા પૂર્વ બધો નાશ પામી જશે, બીજો કોઈ ગ્રહણ કરે એવો નથી. એટલે એમને ભણાવ્યા પણ એનું રહસ્ય નહીં સમજાવ્યું, અથવા એના અર્થ પણ નહીં સમજાવ્યા. એટલે 14 પૂરી પૂર્વક ધારી કહેવાયા, પણ 10 પૂર્વ અર્થ સહિત, 4 પૂર્વ અર્થ રહિત. એમ આવા પુરુષો પણ આ અહંકારથી પડી જાય છે. તો પછી આપણા જેવા પામર જીવોને ગળગણિયા આવે માનથી, એમાં પ્રભુ કહે પ્રભુ ગળગણિયા આવે છે, તો કે હા પ્રભુ આવે છે. માન મોટાઈમાં માણસ મરી જાય છે. ઊંચી સ્થિતિ પામ્યો હોય પણ લોકોને તો શું વાહવા કરે, સારું દેખાડવા, અને એ જો પોતાનું ધ્યાન ન રાખે તો ઠેઠ નીચે આવી જાય, અથવા આગળ નહીં વધી શકે. એટલે કૃપાલદેવને કહેવું પડ્યું, માનાદિ શત્રુ મહા નિચ્છંદે ન મરાય. એટલે તું તો ગુરુના શરણમાં પડ્યો રહે, અને હું કંઈ ન જાણું, હું તો પામર છું, હું તો દોષ અનંતનું અધમા અધમ અધિકો પતિ સકળ જગતમાં હોય, એ ભાવો નિરંતર લાવી અને નિરંતર બાળ જેવો રહીને પડ્યો રે, ડાપણ કરવા ગયો તો મરી જઈશ. કેમ કે અંદર આ શત્રુઓ બધા પડ્યા જ છે, પછી પોતાની ભાન ના આવે.
લોકો ઘણા મોટો એને કરી દીધો હોય પછી એને નીચે આવવું ગમે નહીં, પછી એની ટોળી લઈને બીજો જતો રહે, પણ એની મહત્તા એની ઓછી ન થવી જોઈએ. એ જીવને અહમ નડે છે. તુચ્છ પદાર્થમાં પણ વૃત્તિ ડોલાય માન થાય છે. 14 પૂર્વધારી પણ વૃત્તિની ચપળતાથી અને અહમ પણ સ્ફુર્વાથી નિગોદાદીમાં પરિભ્રમણ કરે છે. આ તો ગુરુ પર હતા એટલે થોડી વધારે ચેતાવી દીધા, નહીં તો કોણ ચેતાવે? આપણે માથે તો કોઈ નથી. એટલે આપણે જો આવી કંઈ પણ સાધારણ ભૂલ કરી તો અનંત કાળથી જે યોગ મળ્યો છે, જે પુરુષાર્થ પૂર્વ હવે ઘણો ઘણો કર્યો હશે, ત્યારે આવો યોગ મળ્યો એ બધો ફોક જશે, નિષ્ફળ ચાલ્યો જશે. એક ખાલી નહીં જેવી 5-25 વર્ષની માન મોટાઈને માટે, પછી જઈને અનંતકાળ સુધી દુઃખ ભોગવે એના કરતો આ 5-25 વર્ષની મોટાઈ મૂકી દે ને. શું મોટાઈ? તારા અંદર ગુણ જ શું છે? ઈશ્વરજી મહારાજ કહે, સમ્યક દર્શન વગર એક પણ ગુણ ખરી રીતે પ્રગટતો જ નથી. ગમે એટલો ક્ષપસમ હોય, ગમે એટલો ત્યાગ હોય, વૈરાગ્ય હોય, પણ જ્ઞાન નથી તો બધું ફોક છે. અર્થાત સમ્યક દર્શન આવ્યા પછી જ એકડો મંડાય છે અને એની બધી ક્રિયા કરેલી ત્યાર પછી સમ્યક ગણાય છે. એમ અહમ પણ સ્ફુર્વાથી જીવ નિગોદાદીમાં પરિભ્રમણ કરે છે. 11મે ગુણસ્થાન કેથી પણ જીવ ક્ષણ લોભથી પડી પહેલે ગુણસ્થાન કે આવે ઠેઠ 11મે. 12મા ગુણસ્થાન કોણ તો કેવળ જ્ઞાન પ્રગટે છે. 12મા ગુણસ્થાનના અંતે ઠેઠ કેવળ જ્ઞાનની નજીક પહોંચેલો છદમસ્ત વિતરા એ પણ ત્યાં એને લોભ સ્પરે કે મને ગુણ પ્રગટ્યો, મને આ સિદ્ધિ પ્રગટિ, એવો કંઈ પણ સૂક્ષ્મ ભાવ ઉત્પન્ન થાય ત્યાંથી પાછો પડે છે. આમે જો કે બધી પ્રકૃતિઓને ઉપશમાવતો ગયો છે, ઉપશમ શ્રેણી માંડી એટલે જ 11મે ગયો, ત્યાંથી પાછો આવે અને ઠેઠ પહેલે સુધી પણ આવી શકે. 11મે ગુણસ્થાન કેથી પણ જીવ ક્ષણ લોભથી પડી પહેલે ગુણસ્થાન કે આવે છે. વૃત્તિ શાંત કરી છે એવું અહમ પણ જીવને સ્પર્યાથી એવા ભૂલાવાથી રખડી પડે છે. મેં તો વૃત્તિ શાંત કરી, હું કેવો એટલો ઊંચો આવી ગયો, મને આ ગુણ પ્રગટ્યો, એમ કંઈ ને કંઈ એને પાડી નાખે એવી વૃત્તિઓ ને ઠેઠ નીચે લાવી દે. એટલે હંમેશા જાગૃતિની જરૂર છે. અજ્ઞાનીને ધનાદિક પદાર્થને વિશે ઘણી જ આસક્તિ હોવાથી કોઈ પણ ચીજ ખોવાઈ જાય તો તેથી કરી અનેક પ્રકારની આર્થ ધ્યાનાદિકની વૃત્તિને બહુ પ્રકારે ફેલાવી પ્રસારી પ્રસારી ક્ષોભ પામે છે. કારણ કે તેણે તે પદાર્થની તુચ્છતા જાણી નથી પણ તેને વિશે મહત્વ માન્યું છે. કૃપાલદેવ કહે છે, અજ્ઞાનીને ધનાદિક પદાર્થને વિશે ઘણી જ આસક્તિ છે. ધન આદિક, ધન હોય, હીરા હોય, માણેક હોય, મોતી હોય, કે રત્નો હોય, કે સોનું હોય, રૂપું હોય, અજ્ઞાનીને ધનાદિક વિશે ઘણી જ આસક્તિ છે. એને પ્રાણ સમાન માને છે. ધનને 11મો પ્રાણ કહ્યો છે. આપણો જે જીવન છે હમણાં, એ આપણે 10 પ્રાણથી જીવીએ છીએ. 5 ઇન્દ્રિયો, મન બળ, વચન બળ, કાય બળ, આયુષ્ય અને શ્વાસોશ્વાસ, આ 10 પ્રાણ છે, એનાથી આપણું આ જીવન છે. અને એ 10 પ્રાણના નાશને જ મરણ કહેવામાં આવે છે. આત્મા તો જન્મતો નથી, મરતો નથી, એટલે આ મનોબળ, વચનબળ, કાયબળ નાશ પામે, 5 ઇન્દ્રિયો નાશ પામે, પોતપોતાનું કાર્ય કરતાં અટકી પડે અને આયુષ્ય પૂરું થાય અને શ્વાસોશ્વાસ બંધ થાય, એટલે કે ભાઈ આ તો માણસ મરી ગયો. એ શરીરની બધી ક્રિયા છે પૌદ્ગલિકની, એટલે એને વ્યવહારમાં મરણ કહેવામાં આવે. આ 10 પ્રાણ. એવી રીતે ધન છે એ પણ સંસારી જીવનો 11મો પ્રાણ છે. કેમ કે એના વગર તો એ મરેલા બરાબર છે. આજે લોકોને આપણે માન આપીએ
ત્યાં પૈસાવાળો હોય તો એના તરફ આપણી વૃત્તિ વધારે રહે છે. એ ખરેખર વ્યક્તિને માન નથી, પૈસાને છે. પૈસો એટલે એ મોટો માણસ ગણાય, અને પૈસાનો હોય તો કોઈ ભાવી નહીં પૂછે. એટલે ગ્રસ્તને તો એ ધન એ 11મો જ પ્રાણ છે, એટલે એ જો ચાલ્યું જાય તો એને લાગે હું તો મરેલા બરાબર છું. મરણ તો એકવાર જ મારે, પણ ધન ન હોય તો એને પ્રતિ સમય પ્રતિદિન રોજ પ્રતિ ક્ષણે એને તકલીફ જ છે બધી. કોઈ વસ્તુ કોઈ ઈચ્છા એની પૂર્ણ થાય નહીં, અને મનમાં ઘણી બધી ઈચ્છાઓ અજ્ઞાની હોય એટલે ભરેલી પડી હોય, એટલે સદા દુઃખ જ ભોગવે. એટલે પરધન લેતા પ્રાણ જ લીધા, આપણે કોઈનું ધન લઈ લઈએ તો એના પ્રાણ જ લીધા એમ સમજવું. અજ્ઞાનીને ધનાદિક પદાર્થની વિશે ઘણી જ આસક્તિ હોવાથી, કેમ કે એનો વ્યવહાર બધો પૈસા ઉપર છે. પૈસાનો તો એકે વ્યવહાર ચાલે નહીં, આજીવિકા નહીં ચાલે તો બીજા છોકરા છોકરી ઘર વ્યવહાર બધો જ એનો બંધ પડી જાય અથવા એમાં બાધા આવે. એટલે અજ્ઞાનીને ધનાદિક પદાર્થની વિશે ઘણી જ આસક્તિ હોવાથી કોઈ પણ ચીજ ખોવાઈ જાય તો તેથી કરી અનેક પ્રકારની આર્ત ધ્યાનાદિકની વૃત્તિને બહુ પ્રકારે ફેલાવી પ્રસારી ક્ષોભ પામે છે. બ્રહ્મચાર્યના વખતની વાત છે. ત્યાં પુખરાજી કરીને એક રહેતા હતા, આવરના જ હતા. આમ બે ચાર બ્રહ્મચારી હતા, એમાં એક એ બી હતા. હવે એકવાર આણંદ ગયેલા તો ત્યાં 100 રૂપિયાની નોટ ખોવાઈ ગઈ. પછી આવ્યા પછી બ્રહ્મચારીજી પાસે બેઠેલા, વૃત્તિ સ્થિર થતી નથી. તો કે આજે સાહેબ મારું મન સ્થિર રહેતું નથી. કેમ, શું થઈ ગયું? તો કે 100 રૂપિયાની નોટ ખોવાઈ ગઈ, એટલે આખો દિવસ એના જ વિચાર આવ્યા કરે છે. એ ક્યાં ગઈ હશે, કોણ લઈ ગયું હશે, શું થયું હશે, કેવી રીતે પડી ગઈ, એના જ વિચાર આવ્યા કરે છે. ત્યારે બ્રહ્મચારીજી કહે, આવા તુચ્છ પદાર્થમાં આટલી વૃત્તિ આપણી જો આસક્તિ પામે છે તો આ દેહ મારો નથી એ વૃત્તિ કેવી રીતે છૂટશે, આ દેહમાં મારાપણું કેવી રીતે છૂટશે. આ તો સાવ પર પદાર્થ છે, આપણે એટલું જાણીએ છીએ, વાંચીએ છીએ, વિચારીએ છીએ, સાંભળીએ છીએ, છતાં આપણા આવા તુચ્છ પદાર્થમાં જે આપણું નહોતું પડી ગયું, બીજા પાસે ગયું, તો એમાંય આપણી વૃત્તિ સ્થિર રહેતી નથી, એમાંય મમતા તૂટતી નથી. તો આ એક ક્ષેત્ર અવગાહી સંબંધ છે એવો શરીર, એના પ્રત્યેનો મમત ભાવ કેવી રીતે તૂટશે, એ ક્યાંથી જશે, એમ ઉપદેશ આપેલો. કેમ કે આ જીવને પૈસો એ પ્રાણ સમાન ભાસે છે. ગમે એટલું આપણી પાસે હોય પણ થોડુંક ખોવાઈ ગયું હોય તો એ ક્યાં ગયું, કોણ લઈ ગયું, કેમ એમ થાય. મોહ છે એટલો બધો કે મારી વસ્તુ કોઈ લઈ ગયું, આ તો મારી હતી. પણ નાનીના ઉપદેશ એમ વિચારીએ કે નાની કે તારું હોય તો એ જાય નહીં, અને જાય તે તારું નહીં, આત્મા સિવાય તારું છે જ નહીં. અને એ પૈસા પહેલાં પણ તું જન્મ્યો ત્યારે ક્યાં તારા હતા, પહેલાં બીજા પાસે હતા, એ ક્યાંય ગયા નથી. હમણાં એ નોટ કે પૈસા બીજા પાસે ગયા, બીજો વાપરે. એમ જો નાનીના ઉપદેશથી એવો બોધ પરિણમે તો જે થવાનું હોય તે થાય છે. બીજાને ભગવાન લખ્યું, મારી પાસે નહીં ઉદય તો ગયું. એમ જીવને થાય તો ગમે એટલો નુકસાન આવી જાય તોય સંભાવ રહે છે. જેમ કે માણદી શેઠ પ્રભુના ઉપદેશથી કેવી યોગ્યતા આવી ગયેલી. પૂનાના મોટા શેઠ હતા, તે વખતે કંઈ 10 લાખની ખોટ ગયેલી. આજ તો 10 કરોડ બરાબર થાય કે તેથી વિશેષ હોય. અને પ્રભુશ્રી પાસે બેઠાને તાર આવ્યો. તે વખતે તો ફોનની જ નહોતા, તાર હતો, ટેલિગ્રામ. એમાં આ લખ્યું કે તમારે 10 લાખની ખોટ ગઈ. તો પ્રભુશ્રીએ પૂછ્યું કે કેમ, શું છે, શાનો તાર છે, શું થયું? તો કે પ્રભુ કચરો ગયો. આ મોઢામાંથી 10 લાખની ખોટ ગઈને કચરો ગયો, આ કોનું પરિણામ છે? સત્સંગનું.
નાની પુરુષના ઉપદેશનું પરિણામ છે કે થી ધન ભરતી એટલી તુચ્છતા થઈ એ મારું છે જ નહીં, જેવા કાળ જયું આવા કાળ આવે એ તો પુણ્ય પાપના ખેલ છે. આવી સમજણ જ્ઞાનીથી આવે, નહીં તો અજ્ઞાન તો આ ધ્યાન કરી કરીને મારું જાણે બધું ચાલી ગયું. એવું જ એક દ્રષ્ટાંત છે. અહીંયા કહ્યું કે જો અજ્ઞાનીને ધનાદિક પદાર્થને વિશે ઘણી જ આસક્તિ હોવાથી કોઈ પણ ચીજ ખોવાઈ જાય તો તેથી કરી અનેક પ્રકારની આર્થ ધ્યાનાદિક આર્થ ધ્યાન ને રૌદ્ર ધ્યાન ચાર પ્રકારના ધ્યાન છે. ધર્મ ધ્યાન ને શુક્લ ધ્યાન એ તો ઉત્તમ ધ્યાન છે, પણ આ બધા ખોટા ધ્યાન છે. આર્થ ધ્યાન તિરંજ ગતિનું કારણ અને રૌદ્ર ધ્યાન નરક ગતિનું કારણ છે. તો અનેક પ્રકારની આ વસ્તુ ખોવાઈ જાય તો અનેક પ્રકારથી આર્થ ધ્યાનાદિકની વૃત્તિને બહુ પ્રકારે ફેલાવી પ્રસારી ક્ષોભ પામે છે. કારણ કે તેણે તે પદાર્થમાં તુચ્છતા જાણી નથી પણ તેને વિશે મહત્વ માન્યું છે. ઘણી મહાન વસ્તુ એને માની છે એટલે એના પર બીજું દ્રષ્ટાંત છે કે એક બાલભદ્ર નામના શેઠ હતા. એની સામે જ એક બ્રાહ્મણ રહેતો હતો. એ બ્રાહ્મણ કોઈ રાજને ત્યાં ઊંચી પદવી પર હશે એટલે સારું એવું કમાતો હતો. એને એક જ દીકરો હતો, એનું નામ નારાયણ. પિતાએ એકવાર કહ્યું કે હવે તું એને ભણાવ. તો માં કે પેલો બાપ તો આખો દિવસ કામ ધંધામાં રાજ દરબારમાં કે ગમે ત્યાં, એટલે પેલી માં કે હવે એ તો રમવા દો, હવે શું ભણાવે, ભણશે. એમ કરીને એનો પક્ષ લઈને એને ભણવાની દીધો. બિચારો આમ જ મોટો થયો એટલે એને સમય આવે માં બાપ બે ગુજરી ગયા. હવે એને થયું કે હવે મને પિતાની પદવી ઉપર તો મને કોણ રાખે, હું કંઈ ભણેલો તો નથી, પણ પિતાએ ઘણું બધું ધન ભેગું કરેલું એટલે એ બે ગુજરી ગયા તો અંદર શું છે. તેને જોયું તો એક પેટી મળી આવી, એમાં 5 કિંમતી રત્નો અદ્ભુત ચમકે. તો કે આ કોઈ બહુ કિંમતી વસ્તુ છે એટલે એને જઈને ઝવેરીને બતાવ્યા. તો ઝવેરીએ કહ્યું કે આ એક એક રત્ન કરોડની કિંમતનું છે, કરોડ રૂપિયા આવે એટલા મૂલ્યવાન. એટલે એને જોઈને અંદર મૂકી દીધા અને જરૂર પડે હું એનો ઉપયોગ કરીશ, પણ હમણાં તો થોડું ઘણું મારી પાસે છે એટલે વિદેશમાં ફરી આવું, પણ આ ધન ક્યાં મૂકું, અંદર રાખોને કોઈ ચોર લઈ જાય તો. એટલે એને પેટી સામે રહેલા શેઠ બળભદ્રને ત્યાં બધી રીતે સુખી જણાતા હતા એટલે આ શેઠ કંઈ આપણું લે નહીં, અને એમને જઈને કહ્યું કે આ મારી એક પેટી છે એ આપ રાખો, હું જરા વિદેશ ફરી આવું. ત્યારે શેઠ શું કહે, અરે ભાઈ હું તો ધનને જોતો જ નથી, હું પારકી વસ્તુને અડું નહીં, તારે મૂકવી હોય તો પહેલાં ખૂણામાં મૂકી દે, હું કંઈ ન જાણું. એમ કરીને ખૂણામાં મુકાવી દીધી. હવે પેલો તો વિશ્વાસ રાખીને પરદેશ ચાલ્યો ગયો. 5 વર્ષ ફરીને આવે છે, પછી કે આવ્યા પછી હું એક રત્ન વેચીશ, પછી એના પૈસા આવશે, એમાં મકાન બાંધીશ, પછી લગ્ન કરીશ, એ બધી વિચારધારાઓ પહેલાં હું ફરી આવો એવું કર્યું. એટલામાં પછી ફરીને આવીને શેઠને કહ્યું તમે મારી પેટી આપો. કોની પેટી, કોણ છે તું, અમે તો તને ઓળખતા જ નથી, છે કોણ તું. એમ કરીને એ બિચારાને નોકર પાસે ધક્કો મારીને બહાર કઢાવી મૂક્યો. એ ગયા પછી 5 વર્ષે આવ્યો એટલે એણે શું કર્યું, એમાંનું એક રત્ન વેચી દઈ અને 7 માળની હવેલી બાંધી. હા, એ પેટીની અંદર જ છે. ના, પેલાને કહ્યું ને કે પેલા ખૂણામાં મૂકી દો, હું અડતો નથી, એટલે એના ઘરમાં જ મુકાવી, હું એને જોતો નથી. એમ કરીને ત્યાં મુકાવી દીધી પારકી વસ્તુને. એમ કરીને ત્યાં પછી ગયા પછી જોયું તો એમાં બહુ એને બહુ મૂલ્યવાન રત્નો જણાયા એટલે એની વૃત્તિ ફરી.
બગડી એટલે એક રત્ન વેચીને તો કરોડ રૂપિયા આવે એટલે બહુ સુંદર હવેલી સાત માળની બંધાવી દીધી અને બીજા રત્નથી વળી લાવીને કે ચાંદીનો રથ બથ બનાવે બધું જ અને રહેવા લાગ્યો મોટો શેઠ હોય એવી રીતે લોકો પણ જાણ્યું કે આ તો મોટા શેઠ છે એટલે સારા છોકરાઓ એમના હતા ચાર પાંચ છોકરાઓ તે એક એક છોકરાને લગ્ન કરે સારા ઠેકાણે કન્યા આવે અને પહેલે જ દિવસે પરણીને ઘરે આવે અને એના ઘરમાં સાતમા પગથિયા ઉપર પગ મૂકે કે સાપ આવી અને તેને ડંખ મારે એટલે ત્યાં જ મરી જાય. પેલો હા પેલો શું થયું હવે એવી રીતે શેઠે ના પાડી એટલે બસ આખો દાડો એ જ ગાયા કરે. આ શેઠે મારા પાંચ રત્નો લીધા, શેઠે મારા પાંચ રત્નો લીધા એમ ગાંડો થઈને ફર્યા કરે. ધન ગયું હવે શું કરવું મારે, પણ એ એ પેલા ગરીબ જેવા એની એની વાત કોણ સાંભળે, કોણ વિચાર એના ઉપર વિચાર કરે ખરેખર એના લીધા હોય. કેમ કે જેના ઘરે આવા ચાંદીના રથ હોય સાત માળની હવેલી હોય એ કંઈ એવું કરે એટલે લોકોને કોઈને વિશ્વાસ આવે નહીં એના વાત પર. એટલે એને અંતે આર ધ્યાન કરી કરી અંતે ઉપરથી પડીને મરી ગયો. મરીને એ નાગદેવ થયો, નાગદેવતા. હવે ત્યાં ત્યાં યુનિમાં જઈ ત્યાર પછી એ શું કરે છે, હવે આ શેઠના એક દીકરો પરણી ના આવ્યો કે એકને એણે મારી નાખ્યો, બીજો આવ્યો બીજાને આવી રીતે માર્યો, ત્રીજો આવ્યો ત્રીજાને માર્યો, ચોથો આવ્યો ચોથાને મારી નાખ્યો, એટલે ચાર વિધવાઓ ઘરમાં થઈ. એટલે શેઠને પછી પાંચમો કહેતો કે મારા પુત્રને હવે પરણાવવો જ નથી, આ મરી જાય. હવે આ ઘરમાં ચાર બેઠી છે ફરી ક્યાં, ત્યારે લોકો કહ્યું ભાઈ એ બધું થઈ જાય કંઈ બધું એવું જ થોડું થાય, બધાને પૈસા જોયા એટલે બીજા આગ્રહ કરી અને એને પણ પરણાવ્યો. પણ એની બહુ જે હતી પાંચમાની એણે વિચાર કર્યો કે આ થાય છે કેમ એવું, એટલે એને જ્ઞાની ગુરુને જઈને પૂછ્યું કે ભગવાન આ શેઠને ચાર દીકરા મરી ગયાનું કારણ શું મને કહો આપ. પછી જ એણે હા પાડી કે મારે લગ્ન કરવા કે નહીં એની એના ઘરમાં. ત્યારે જ્ઞાની ગુરુએ કહ્યું કે એણે એવી રીતે પાંચ રત્નો ચોરીને લીધેલા સામા બ્રાહ્મણ પુત્ર નારાયણના અને એ મરીને નાગદેવ થયો છે અને એણે ચારેને મારી નાખ્યા છે. તો કે હવે મારે શું કરવું, તો કે આ પ્રમાણે તું કરજે કે તું ઘરમાં જાય તે પહેલે જ દિવસે છઠ્ઠા પગથિયે ઊભી રહી અને એવી ત્યાં શેઠને પાસે કેવડાવજે કે તું લઈ આવ એક, તમે શેઠજી એને સસરાને કે તમે એમ કરો એક દૂધનો પ્યાલો લાવો એમાં દૂધ લાવો અને તમે પાંચ રત્નો જે લીધેલા તમારા સામે પેલા નારાયણના એ લાવો. તો શેઠ શું કહે સસરા આવે તો કે આ પાંચ રત્નો મેં ક્યાં લીધા, તમે કે લાવી દો નહીં તો આ તમારો પાંચમો દીકરો જશે. ભાઈ ઘાલ્યો એટલે કે આ મરી જશે, મરી જશે તમારા ચાર ગયા એવો જ જશે, કાં તો લાવી દો. એટલે પછી એ લઈ આવે છે પેટી અને ત્યાં ખોલે છે અને પાસે પેલો દૂધનો વાટકો મૂકે, પછી પેલી પુત્રવધુ પાંચમાની એ હાથ જોડીને કહેવા લાગી કે નાગદેવતા આ મારા સસરાએ તમારો વિશ્વાસઘાત કર્યો છે, તમારા પાંચે રત્નો લઈ લીધા છે, માટે તમે આવી અને આ તમારા રત્નો લઈ જાઓ. ત્યાં નાગદેવ આવી દૂધ પીધું અને તેમાંથી એક જ રત્ન લીધું, ચાર નહીં લીધા. કેમ એમ બીજાની એટલે પછી એ તો એક લઈને ચાલ્યો ગયો અને કે મારો સુહાગ રહે એમ કરો કૃપા કરો, એટલે નાગદેવતા ચાલ્યો ગયો. અને હવે શેઠે કહ્યું કે આ તને ખબર કેમ પડી કે મેં આ રત્નો લીધેલા, તો કે મેં જ્ઞાની ગુરુને પૂછેલું, એમણે વિનંતીથી મને આ વાત બધી કહેલી ને મારે કેવી રીતે મારો સુહાગ પણ રહે તો એના ઉપાય મને બતાવેલો. તો કે એમણે પાંચેય રત્નો એ નાગદેવતાએ કેમ નહીં લીધા, એના જ હતા બાકી રહ્યા એ તો.
તો કે એને તો બીજા ચાર તો મળી ગયા. કેવી રીતે? કે તમારા ચાર પુત્રો જે રત્ન જેવા હતા એને એણે મારી નાખ્યા, અને એની પુત્રવધૂઓને સંભાળવાનું તમારા ઉપર સોંપી દીધું. એટલે એક જ રત્ન, હવે હું આ તમારો છેલ્લો દીકરો બાકી રહ્યો એટલે એક જ રત્ન લઈને ગયો, તમારા ચાર દીકરાને મારી ગયા, મારી નાખ્યા. એટલે ચાર રત્નો તો એને મળી ગયા, અને એ માલ મળી ગયો, અને એનું જે વ્યાજ એના બદલામાં હવે આ પુત્રવધૂનું પાલન કરો. એટલે નિરંતર આ ઘરમાં દુખિયારીઓને જોવાની, અને આવા વિશ્વાસઘાત કરે એનું પરિણામ આવે, પોતે દુઃખી થાય જિંદગીભર, અને એનો એ વિચારાનો ભાવ બગડ્યો, એને આર ધ્યાન કરીને પોતાની ગતિ બગાડી. માટે મહાપુરુષો કે કોઈનો વિશ્વાસઘાત કદી કરવો નહીં, અને ધન કદી લેવું નહીં. પર ધન લેતા પ્રાણ જ લીધા. એમ અજ્ઞાનીને ધનાદિકમાં ધનાદિક પદાર્થને વિશે ઘણી જ આસક્તિ હોવાથી કોઈ પણ ચીજ ખોવાઈ જાય તો તેથી કરી અનેક પ્રકારની આર્થ ધ્યાનાદિકની વૃત્તિને બહુ પ્રકારે ફેલાવી પ્રસારી પ્રસારી ક્ષોભ પામે છે. કારણ કે તેણે તે પદાર્થની તુચ્છતા જાણી નથી અને તેને વિશે મહત્વ માન્યું છે. પૈસાનું મહાન માનતા માની છે, એટલે પૈસો જાય કે મારા પ્રાણ ચાલ્યા ગયા. એટલે આપણને વ્યસન છોડાવવામાં એક મોટી ચોરીની પણ આજ્ઞા અપાય છે કે કોઈના 5 રૂપિયા હોય તો હું નહીં લઉં, બીજાના છે હું કેમ લઉં, ત્યાં સુધી જઈ રસ્તામાં વસ્તુ પડી હોય તો પણ એ લેવા ના પાડી. પેલો શોધતો ત્યાં આવે ત્યાં મળે જ નહીં એને, તો કે એ પણ લેવી નહીં, પારકી છે. પર દ્રવ્યેશુ લોષ્ટવત માતૃવત પરદારેશુ પર દ્રવ્યેશુ લોષ્ટવત આત્મવત સ્વભૂતેશુ ય પશ્યતિ સ પશ્યતિ. કે પર સ્ત્રીને જે માતા સમાન માને, પર દ્રવ્યને જે લોષ્ટવત એટલે માટીના ઢેફા સમાન માને, અને આત્મવત સર્વભૂતેશુ સર્વભૂત એટલે સર્વ પ્રાણીઓને જે પોતાના આત્મા સમાન માને, સહ પશ્યતિ ય પશ્યતિ. આ પ્રમાણે જે જુએ છે તે જ ખરી રીતે જુએ છે, બાકી બધા આંધળા છે. પર સ્ત્રીને મોહથી જુએ તો નાની કે તું આંધળો છે, પર દ્રવ્ય લેવાની ભાવના રાખે તો એ તારી દુર્ગતિ છે. એ મહાપુરુષ કહે છે, અને બીજા બધા આત્માને તારા સમાન ગણ તો કોઈને તું દુઃખ ના આપી શકે, કેમ કે તને દુઃખ ગમતું નથી માટે બીજાને ગમતું નથી. આ પ્રમાણે અહીંયા સુધી આપણે વાંચ્યું, વિશેષ આપણે આવતીકાલે. વચનામૃત 5696 ઉપદેશ થયા, ક્રમાંક 5 રાળજનો ઉપદેશ છે. કૃપાલદેવે જણાવ્યું, માટીના ઘડામાં તુચ્છતા જાણી છે એટલે તે ફૂટી જવાથી ક્ષોભ પામતો નથી. ચાંદી સુવર્ણ આદિને વિશે મહત્વ માન્યું છે તેથી તેનો વિયોગ થવાથી અનેક પ્રકારે આઠ ધ્યાનની વૃત્તિ સ્ફુરાવે છે. કૃપાલદેવ કે જ્યાં સુધી જીવને પર પદાર્થોમાં તુચ્છતા ન ભાસે ત્યાં સુધી તેની વૃત્તિ ત્યાં ખેંચાયા કરે છે, પણ તુચ્છતા ભાસે તો તેની વૃત્તિ ત્યાં જાય નહીં. જ્યાં જ્યાં રાગ વિશેષ આપણો મોહ હોય ત્યાં આપોઆપ આપણું મન દોડે છે. દ્રષ્ટાંત આપીને કહ્યું, માટીનો ઘડો એને 5-15 રૂપિયાની કિંમતનો, એટલે એની આપણને કોઈ મહાત્મ્ય નથી, ફૂટી ગયો તો તરત એના ઠીકરા બહાર ફેંકી દે. તેમ સંસાર પ્રત્યે આવો તુચ્છ ભાવ આવે વિષય કસાયની વૃત્તિઓ પ્રત્યે તો આપણી વૃત્તિ ત્યાં જાય જ નહીં, તુચ્છતા ભાસે. નહીં મળ્યું તો કે શું કરવાનું, ઉપાધિ ઓછી. પણ આ જીવને જેમ ચાંદી સોના કે હીરા માણેક મોતી વિશેનો મહત્વ માન્યું તેથી એનો વિયોગ થવાથી અનેક પ્રકારે એને આર્થ ધ્યાન થાય છે, કેમ કે જગતમાં એને મૂલ્યવાન પદાર્થ ગણાય છે. એની એ રીદ્ધિ દેવતાઈ સંપત્તિ આગળ તુચ્છ ભાસે.
आज આપણા સોના ચાંદી હીરા માણેક મોતી આપણને જેના વિશે વિશેષ મહાત્મ્ય છે એના આગળ દેવતાઈ હીરા માણેક મોતી આવે તે સાવ તુચ્છ જણાય. જેમ કે સારી ભદ્રના ઘરે સૈનિક મહારાજા પધાર્યા તે વખતે એમને હાથ ધોવડાવતા એમની વીટી સાલી ભદ્રના ઘરમાં જે હોજ છે તેમાં પડી ગઈ. તો દાસીને કહ્યું તે શોધીને અંદરથી હોજમાંથી બહાર કાઢે, પણ તેમાં રોજ સાલી ભદ્રના દેવતાઈ દાગીના એમાં નાખી દેવામાં આવે. પ્રતિરોજ 99 પેટીઓ આવે એટલે એ આખો થાળ ભરીને એ દાસી લઈ આવી. તો એમાં શણિક મહારાજાની મીટી તો સાવ પિત્તળ જેવી દેખાય, પેલી બધી ચમકે ને એની કોઈ તુચ્છ ભાસે, એટલે તરી બહાર તરી આવી કે આ મારી મીટી. પણ દેવતાઈ રિદ્ધિ આગળ એ તુચ્છ, પણ આપણે આપણા માટે બીજી વસ્તુઓનું એનું વિશેષ મહાત્મ્ય, બાકી એ બધી જીવની કલ્પના છે. ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર અંતર્મુખ અવલોકતા વિલય થતા નહીં વાત, એટલે એનો વિયોગ થાય કે આપણને દુઃખ થાય. એમ અનેક પ્રકારે આ જીવ આર ધ્યાન કરી અને જીવ કર્મ બાંધે અને એ પ્રત્યે રહેલો રાગ કે મોહ જે જે વૃત્તિમાં સ્ફુરે અને ઈચ્છા કરે તે આશ્રવ છે. કૃપાલ દે કે આવા ભાવો પૌદ્ગલિક પદાર્થોને જોઈ એના પ્રત્યે આકર્ષિત થાય છે મન અને એ વસ્તુ મેળવવાની ઈચ્છા કરે છે કે જીવ કર્મ બાંધે. બીજાનું કંઈ પણ વસ્તુ જોઈએ, જો એ સારી સારી એણે માણી છે એટલે એની એક જ્ઞાનીને તુચ્છ ભાસે. કે જબ આવે સંતોષ ધન સબ ધન ધૂળ સમાન, ગો ધન ગજ ધન રતન ધન કંચન ખાન સુખાન, પણ જબ આવે સંતોષ ધન સબ ધન ધૂળ સમાન. એમ જ્ઞાની પુરુષોને મન તો એ ધૂળ જેવું છે, એમને મન કોઈ મહાત્મ્ય નથી. કૃપાળદેવને ગમે તેવી વસ્તુ મૂલ્યવાન હોય તોય પણ એમના આત્મામાં તો એ રજકણ જેવું જ લાગે છે. આખું જગત સોનાનું થાય તો પણ અમને તણખલા બરાબર છે. એટલે અપૂર્વ અવસરમાં આપણને પણ એ ભાવના દર્શાવી કે રજકણ કે રિદ્ધિ ભલે ને વૈમાનિક દેવની સર્વે માન્ય પૂદગલ એક સ્વભાવ, બધા પૂદગલો એક સ્વભાવના છે, બધા રૂપ રસ ગંધ સ્પર્શ કોઈનો થોડો ઓછું વધારે ચમક કોઈક ઓછી હોય કે વધારે હોય, પણ બધું પૂદગલિક જડ વસ્તુ છે. તો એના પ્રત્યે આપણા આત્માનું જેટલું આકર્ષણ છે તેટલા જ નવા કર્મોનો એ જીવને આશ્રવ થાય છે. આશ્રવ એટલે કર્મોનું આવાપણું થાય છે, આગમન થાય છે. કૃપા કે જે જે વૃત્તિમાં સ્ફુરે ભાવો સ્ફુરે અને તેની ઈચ્છા કરે તે પદાર્થની, તે સર્વ આશ્રવ છે, કર્મને આવવાના દ્વાર છે. 57 દ્વાર આપણે કાલે જોઈ ગયા કે એમાં 12 તો અવિરતિના છે, 6 પ્રાણીના અસંયમ, પૃથ્વી કાય અપકાય તેવું કાય વાયુ કાય વનસ્પતિ કાયની રક્ષા ન કરી કે ત્રસ્કાય જીવોની રક્ષા ન કરે તો એ 6 પ્રકારે પ્રાણી અસંયમ, અને 5 ઇન્દ્રિયોને મનને વશ ન કરે તો એ 6 પ્રકારે ઇન્દ્રિય અસંયમ. આ 12 દ્વાર તો કર્મ આવવાના એ થયા. ત્યાર પછી કુલ 57 દ્વાર છે. 16 કસાય, 16 કસાય ક્રોધમાન માયલો અનંતાનંદી અપ્રત્યાખ્યાની પ્રત્યાખ્યાની સંજ્વલન. પછી 9 કસાય હાસ્ય રતિ અર્તિ ભય સૌ જુગપસાય શ્રીવેદ પુરુષે નપુસક વેદ. આ બધા કર્મ આવવાના કારણો છે, દ્વાર છે, પ્રણાલ છે એટલે નાળા જેવા છે. જેમ નાળા ખુલ્લા હોય તો પાણી આવે એ પ્રમાણે આ બધા કર્મને આવવાના દ્વાર છે. અને 5 મિથ્યાત્વ વિપરીત એકાંત વિનેશ સંશય અને અજ્ઞાન, આ બધા મળી અને 57 દ્વાર થાય છે આશ્રમના. આના વિશે પ્રજ્ઞાબોધમય કૃપાલદેવે કહ્યું પાપાશ્રવ પુણ્યાશ્રવ, પાપનો આશ્રવ થાય
અશુભ ભાવોથી અને શુભ ભાવોથી પુણ્યનો આશ્રય થાય. પછી કસાય આપણા અંદર જેટલા પ્રમાણમાં એની તીવ્રતા કે મંદતા કે મંદતર પણ જે હોય તે પ્રમાણે આવેલા કર્મોનો બંધ થાય છે. પાપનો આશ્રય થયો તો પાપ બંધ થાય, પુણ્યનો આશ્રય થયો તો પુણ્ય બંધ થાય, અને એ પ્રમાણે પછી જેટલી સ્થિતિ બાંધી હોય તેટલા પ્રમાણે જે કર્મો આપણા આત્મા સાથે રહે અને પછી ઉદયમાં આવીને ફળ આપી ખરી જાય છે. ફળમાં એને પછી દુઃખ થાય છે. અશુભ કર્મ બાંધ્યા હોય ત્યારે એને ફળ વખતે બહુ દુઃખ થાય, ગમે નહીં, છતાં પણ આ જીવ એના પર પગ દઈને ચાલ્યો જાય છે, એનાથી કંઈ બોધ લેતો નથી. એમ પ્રજ્ઞાબોધમાં એ જ ભાવ વર્ણવ્યો કે જીવ ઇન્દ્રિય મને કરી જી વરતે વિભાવયુક્ત આશ્રવ કર્મ તણો થતો જી આત્મિક વીર્ય પ્રયુક્ત જીવ જોને ક્ષણ ક્ષણ નર ભવાવસર જાય. આપણો આત્મા પાંચ ઇન્દ્રિયો અને છઠ્ઠું મન એ દ્વારા વર્તે વિભાવયુક્ત વિભાવમાં પ્રવર્તે છે, ઇન્દ્રિયો અને મન દ્વારા. તો શું થાય? આશ્રવ કર્મતણો કરે જી તો આ કર્મોનો આશ્રવ કરે, આત્મિક વીર્ય પ્રયુક્ત એમાં આત્માનું વીર્ય ભળે છે. કર્મો તો જડ છે, પોતે જો રાગદ્વેષના ભાવ એના તરફ ન કરે તો કંઈ આપોઆપ કર્મો આવીને ચોંટે નહીં. આત્માનું વીર્ય એમાં ભળે એટલે એ કર્મોનો આશ્રય થઈને આત્મા સાથે બંધ થાય છે. જીવ ઇન્દ્રિય મને કરી જી વર્તે વિભાવયુક્ત આશ્રવ કર્મ તણો કરે જી આશ્રવ કર્મ તણો થતો જી આત્મિક વીર્ય પ્રયુક્ત જીવજોને ક્ષણ ક્ષણ નર ભવાવસર જાય. હે જીવ, જોને તારું ક્ષણ ક્ષણ આયુષ્ય વ્યતીત થઈ રહ્યું અને તું આ કર્મના પોટલા જ બાંધી રહ્યો છે. હમણાં તો તને ભાન નથી પણ ઉદયમાં આવશે ત્યારે ગમે એટલા તરફડિયા મારીશ તો એ નહીં છૂટે. પછી કે મને માફ કરી દો નહીં થાય એ તો બંધ વખતે જ વિચારો તો જ કંઈક ઠેકાણું પડે, પછી ઉદયાવલીમાં બેઠા પછી કંઈ નહીં થાય. છઢાળામાં પણ કહ્યું છે દોલતના, જો યોગન કી ચપલાઈ તાતે હે આશ્રવ ભાઈ આશ્રવ દુઃખકારી ઘનેરે બુદ્ધિવાંત તિને નિરવેરે. જો યોગન કી ચપલાઈ, મન વચન કાયના યોગ ત્રણથી કર્મોનો આશ્રવ થાય એનું ચપલપણું થાય કે આત્માના પ્રદેશો કંપાયમાન થાય અને ચારે બાજુ રહેલી કારમણ વર્ગણાઓ આત્માની સાથે ચોંટી જાય છે. જો યોગન કી ચપલાઈ તાતે હે આશ્રવ ભાઈ, તમે મન વચન કાયાના યોગને ચંચલ નહીં કરો તો એ કારમણ વર્ગણાઓ તમારે કાંઈ નથી કરી શકતી. આશ્રવ દુઃખકારી ઘનેરે, એ આશ્રવ થઈ ગયો કર્મોનો એ ઘણો દુઃખદાયી છે. બુદ્ધિવંત તિને નિર્વેરે, જે બુદ્ધિવાન છે વિચારવાન છે એ આવતા કર્મોને રોકે છે, આવવા ન દે એ પ્રકારનું પોતાનું જીવન કે પાંચ ઇન્દ્રિયોને મનને શુભમાં પ્રવર્તાવે, શુદ્ધ ભાવ્યા પછી શુદ્ધ ભાવમાં રહે તો એ નવા એને બંધ જ થતા નથી. જો યોગન કી ચપલાઈ તાતે હે આશ્રવ ભાઈ આશ્રવ દુઃખકારી ઘનેરે બુદ્ધિવાંત તિને નિરવેરે. વળી પ્રજ્ઞાબોધમાં કહ્યું કે ઝોંકા ખાતા જગજનો મોહનિંદ કે જોર લૂંટતા સર્વસ્વ બધે અરે કર્મરૂપ ચોર. જેમ આપણને એક નાનીઓ કહે કે તમે તો હજુ ઊંઘો છો, તો ક્યાં ઊંઘે છે, અમે તો જાગતા છીએ, તો કે તમે મોહ નિદ્રામાં હજુ સૂતા જ છો. મોહ નિંદ કે જોર જગવાસી ઘૂમે સદા કર્મચોર ચિહું ઓર સર્વસ્વ લૂંટે સુધ નહીં. મોહ નિદ્રામાં સૂતો છે
અને કર્મરૂપી ચોર ચારે બાજુથી એને આવીને આત્માના ગુણોને લૂંટી લે છે, એ એને ભાન નથી, કેમ કે નિદ્રામાં છે. એમ ઝોંકા ખાતા જગજનો મોહ નિંદ કે જોર, અને લૂંટતા સર્વસ્વ બધે અરે કર્મરૂપ ચોર. એમ આશ્રવ છે જ્યાં સુધી આપણે આવતા એટલે 57 દ્વારને નહીં રોકીશું તો કર્મોનો આશ્રવ થયા વગર રહેવાનો નથી, અને એનો બંધ થશે જ, કેમ કે કષાય ભાવો પડ્યા એટલે એનો ઉદય આવશે ત્યારે દુઃખ આપશે જ. માટે કે છે કર્મોના આશ્રમને રોકો, મન વચન કાયાની પ્રવૃત્તિને રોકો, ઓછી કરો, બંધ કરો. એટલે ભગવાન તીર્થંકરો કે કૃપાલદેવની પદ્માસન મુદ્રા કે કૌશિક મુદ્રા એમાં કેવી સ્થિરતા કરી, બધા કાય યોગને રોકી લીધો, હાથ ઉપર હાથ મૂકી દીધા, પગ ઉપર પગ, આંખોઈ નાસિકા પર સ્થિર કરી દીધી, અને મનને સ્વરૂપમાં લીન કર્યું. નિર્વિકલ્પ દશા ધ્યાનમાં છે. આમ મન વચન કાયાના જે આશ્રમના દ્વાર છે ત્રણેયને રોકી દીધા. એ રોક્યા એટલે એ સંવર થઈ ગયો, એમને હવે કર્મનો આવવાપણું નથી. એટલે આશ્રવ રોકી એ રોકવાના કારણ છે સંવર. સંવર દ્વારા એને રોકો. એટલે હવે કૃપાલદેવ આગળ કહે છે, તે વૃત્તિનો નિરોધ કરે તે સંવર છે. તે વૃત્તિ એટલે જે વૃત્તિઓ દ્વારા કર્મનો આશ્રવ થાય એને રોકે તેનું નામ છે સંવર. એટલે આવતા કર્મોને રોકવા તેનું નામ છે સંવર. પ્રજ્ઞાબોધમાં એના વિશે કહે છે, સંવર જેના સાધતા જી સહે ચાર ગતિ દુઃખ, કર્મ આવતા રોક સે જી, કર્મ આવતા રોક સે જી, તેલે સે શિવ સુખ જીવ જોને, ક્ષણ ક્ષણ નર ભવ અવસર જાય. સંવર જેના સાધતા આવતા કર્મોને રોકતા નથી. કૃપાલદેવ કહ્યું, હોત આસવા પરિસવા પણ નહીં ને સંદેહ, પણ માત્ર દ્રષ્ટિ કી ભૂલ હે, ભૂલ ગયે ગતે. આશ્રમનો સંવર થઈ જાય પણ નહીં ને સંદેહ, એમાં કોઈ શંકાને સ્થાન નથી, પણ માત્ર દ્રષ્ટિની ભૂલ છે. એની દ્રષ્ટિ પર્યાય દ્રષ્ટિ છે, દ્રવ્ય દ્રષ્ટિ નથી. દ્રષ્ટિ માત્ર દ્રષ્ટિ કી ભૂલ હે ને ભૂલ ગયે ગત એ. દ્રવ્ય દ્રષ્ટિ કેવી રીતે મેળવવી એની જે ગત એટલે રીતિ તે આજી ભૂલી ગયો છે, એને તો ભાનમાં જ નથી. કોઈ જ્ઞાની બતાવે અને પોતે એની આજ્ઞા પ્રમાણે વર્તેને શીખે તો જ એ દ્રવ્ય દ્રષ્ટિ એને પ્રાપ્ત થાય છે. એટલે દ્રવ્ય દ્રષ્ટિ જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી સંવર થવો મુશ્કેલ છે. સંવર જેના સાધતા જી તે જીવો ચાર ગતિમાં દુઃખ જ ભોગવે છે, અને જે કર્મ આવતા રોકશે તે લેશે શિવ સુખ, તે મોક્ષના સુખને પામશે. કેમ કે ચાર ગતિમાં રજળવાનું કારણ શું, તો કે કર્મોનો જ આશ્રવ, કર્મોનું જ ગ્રહણ બંધ. એ જો રોકી લે તો પછી એને ચાર ગતિમાં જવાનું કોઈ કારણ જ ન રહે. એ છ ધારામાં કહે છે દોલતરામજી, એમાં કહે છે, જીન પુણ્ય પાપ નહીં કીના, આત્મય અનુભવ ચિત્ત દીના, તે નહીં વિધિ આવત રોકે, સંવર લઈ સુખ અવલોકે. નિજ પુણ્ય પાપ નહીં કીના, જીન જેને પુણ્યને પાપ બંનેને રોકી લીધું અને આત્માના અનુભવમાં ચિત્તને લગાડ્યું, તિન્હી વિધિ આવત રોકે, સંવર લઈ સુખ અવલોકે. એટલે તેણે જ આ વિધિથી આવતા કર્મને રોક્યા તો એ સંવર પ્રાપ્ત કરીને આત્માના સુખને પામશે, અવલોકશે. જીન પુણ્ય પાપ નહીં કીના, આત્મ અનુભવ ચિત્ત દીના, તિન્હી વિધિ આવત રોકે, સંવર લઈ સુખ અવલોકે. પ્રજ્ઞાબોધમાં ફરી કહ્યું, કેવી રીતે આવતા કર્મ રોકાય, તો કે સદગુરુના ઉપદેશથી મોહ નિંદ ઉડી જાય,
तो उपायो आदरे कर्म चोर रोकाय। सद्गुरुना उपदेशथी जे अनादिकालथी मोहनी निद्रामां आपणे घूरी रह्या ए नींद उड़ी जाय, नींद जागी जाय, आत्मजागृति आवे। तो उपायो आदरे कर्म चोर रोकाय, जागे तो आवता चोरोने अवश्य रोकी शके। એટલે કર્મોને રોકવાનો ઉપાય સદગુરુનો બોધ છે, બોધ બડે ભવતરીય, એનાથી એનો ઉપાય જાણી ને આવતા કર્મને રોકે તો અવશ્ય એને લાભ થાય, અર્થાત સંવર થાય। તે વૃત્તિનો નિરોધ કરે તે સંવર છે। અનંત વૃત્તિઓ અનંત પ્રકારે સ્ફુરે છે, અનંત પ્રકારની વૃત્તિઓ, કેમ કે કર્મ કેટલા અનંત પ્રકારના, કનન કર્મ અનંત પ્રકારના, તો ઈચ્છાઓ અનંત પ્રકારની, અથવા વૃત્તિઓ અનંત પ્રકારની, એટલે અનંત વૃત્તિઓ અનંત પ્રકારે સ્ફુરે છે। કેમ કે કર્મનો ઉદય પ્રતિ સમય છે અને અનંત પ્રકારે જીવને બંધન કરે છે। વૃત્તિઓ સ્ફુરે કે આત્માના પ્રદેશોમાં સ્પંદન થાય અને એ પ્રમાણે એને બંધ થયા વગર રહે નહીં, કસાય ભાવો પડ્યા છે। એટલે કલ્યાણ કસાય ઘટે એટલું કલ્યાણ, કસાય નથી ઘટતા આપણા, એટલે એની વૃત્તિઓ પણ ક્ષમતી નથી અને બંધ પડ્યા જ કરે છે। અનંત વૃત્તિઓ અનંત પ્રકારે સ્ફુરે છે અને અનંત પ્રકારે જીવને બંધન કરે છે। બાળ જીવોને આ સમજાય નહીં, તેથી જ્ઞાનીઓએ તેના સ્થૂળ ભેદો સમજણ પડે તે રીતે કહ્યા છે। બાળજીવોને આ પ્રમાણે પ્રતિ સમયે કર્મનો બંધ થઈ રહ્યો એ એને સમજાતું નથી, માટે જ્ઞાનીઓએ એના સ્થૂળ ભેદો સમજણ પડે એવી રીતે અનેક પ્રકારે કહ્યા છે, દ્રષ્ટાંતી વાત સમજાવી છે। તેને મિથ્યાત્વ વિરતિ પ્રમાદ કશા યોગ એ બંધના કારણ છે વગેરે બધું બતાવ્યું છે। હવે એ વાત એને સમજાય તો જે આવતી વૃત્તિઓને આવતા કર્મને રોકે અથવા વૃત્તિઓને પાછી ખેંચે। નહીં તો બંધ વૃત્તિઓ જીવને અનાદિથી બંધન કર્યા કરે છે। અનંત વૃત્તિઓ અનંત પ્રકારે સ્ફુરે છે અને અનંત પ્રકારે જીવને બંધન કરે છે, પણ બાળ જીવોને આ સમજાય નહીં, બાળ એટલે અજ્ઞાની, અજ્ઞાની જીવોને આ સમજાય નહીં, તેથી જ્ઞાનીઓએ તેના સ્થૂળ ભેદો સમજણ પડે તે રીતે કહ્યા છે। માટે આ વૃત્તિઓ વારંવાર સ્ફુર્યા કરે એટલે કે એને જળ મૂળથી તમે નષ્ટ કરો, અંદર મૂળિયાં હશે તો ફરી ફૂટે, એમ ઝાડ હોય ઉપર ઉપરથી કાપી નાખે પણ મૂળિયા અંદર છે તો ફરી પાછું ફૂટશે। એટલે હવે એ વૃત્તિઓને તમે અંદરથી જ ખૂબ ખૂબ વિચારી અને એ વૃત્તિઓને જળ મૂળથી નષ્ટ કરો એમ કહે છે। વૃત્તિઓનો મૂળથી ક્ષય કર્યો નથી તેથી ફરી ફરી સ્ફુરે છે। દરેક પદાર્થને વિશે સ્ફુરાયમાન થતી બાહ્ય વૃત્તિઓને અટકાવવી અને તે વૃત્તિ પરિણામ અંતર્મુખ કરવા, વૃત્તિઓનો એ બંધ વૃત્તિઓનો મૂળથી ક્ષય કર્યો નથી, એ જ 510માં પત્રમાં કૃપાલે કહ્યું કે બંધ વૃત્તિઓને ઉપશમાવવાનો તથા નિવર્તાવવાનો જીવે સતત પ્રયત્ન કર્તવ્ય છે, કેમ કે વિના પ્રયાસે તે વૃત્તિઓનું ઉપશમવું કે નિવર્તવું કેવા પ્રકારથી થાય। બંધ વૃત્તિઓ તો નાદિની છે, જો આપોઆપ મટી જતી હોય તો ક્યારની મટી ગયો, પણ વિના વિચારે વિના પ્રયાસે એ વિષય કસાયની વૃત્તિઓ આપોઆપ કદી સમે નહીં। એટલે કહે છે કે તમે હવે સતત પુરુષાર્થ કરો, સતત એટલે નિરંતર, એને થોડોક બી અવકાશ આપશો તો પાછી એ બંધ વૃત્તિઓ પાછી ઊભી થશે। એના વિશે બ્રહ્મચારજીએ વિવેચન લખ્યું છે, એ બોલ્યા, એ વિવેચનમાં છે પ્રશ્ન, બંધ વૃત્તિઓ એટલે શું? કોઈ પૂછ્યા બંધ વૃત્તિઓ કોને કહેવાય,
બંધ વૃત્તિ એટલે શું? પૂજ્યશ્રી કહે, જે વૃત્તિથી જીવને બંધ થાય તે બંધ વૃત્તિ છે. વૃત્તિઓ એટલે ઈચ્છાઓ અંદરમાં જે ઉઠે, એટલે જે વૃત્તિઓ કે ઈચ્છાઓ વડે આપણા આત્માને કર્મનો બંધ થાય તે બંધ વૃત્તિ છે. કોઈ પ્રત્યે રાગ, કોઈ પ્રત્યે દ્વેષ થાય તો બંધ થાય છે. રાગ દ્વેષની વૃત્તિ ઉઠી કે આત્માને કર્મનો બંધ થાય છે. બધી ક્રિયાઓમાં સારું ખોટું, ગમતું અણગમતું થયા કરે છે, તેથી કર્મ બંધાય છે. એ કંઈ પણ આપણી ક્રિયા છે એમાં ઇષ્ટ અનિષ્ટ ભાવ થયા વગર રહેતો નથી. આ સારું છે ખોટું છે, સારું છે ખોટું છે, આપણે પોતાનું પારકું પણ કોઈ વસ્તુ જુએ, વચન નયન યમનાહી, આંખોથી પણ આ જીવ જે વસ્તુને જુએ તેમાંય સારા ખોટાના ભાવ છે કે આ તમે સારું ક્યાંથી લાવ્યા, આ કપડું ક્યાંથી લાવ્યા, બહુ સરસ છે, હવે એને લેવા ને દેવા આવા આખો દાડો રાગ દ્વેષ કર્યા જ કરે છે. આ મને ગમે છે, આ મને નથી ગમતું. બધી ક્રિયાઓમાં સારું ખોટું ગમતું અણગમતું થયા કરે છે, તેથી કર્મ બંધાય છે. જેમ કે આપણે ખાવા બેઠા હોઈએ તે વખતે આજે તો રસોઈ બહુ જ સારી બની છે, એક તો એવો ભાવ, એવો ભાવ કરે ને એક કે જે છે તે છે, આજે સારું ને કરે નરસું પણ હોય આપણું પેટ ભરાય છે ને, પૂતગલ આ ખાણું પડે છે, નહીં તો આપણું જીવન ચાલી ન શકે, એટલે આપણું તો આહાર લેવાય છે. એના પ્રત્યે રાગ દ્વેષના ભાવને કરે તોય પેટ ભરાય છે, પણ આ જીવને આજે તો બહુ સારું ખાવાનું, શું રસોઈ બનાવી છે, હવે એ ભાવથી એને શું વિશેષ ફાયદો થયો, નુકસાન થયું, કર્મ બંધાઈ ગયા. એના પ્રત્યે આસક્તિ ભાવ હતો એટલે આ કર્મ બંધ થયો. પણ ત્યાં વૈરાગ્યક્ષમ એવો બળવાન હોય તો કે આવું તો અનંત વાર ખાધું, છેવટે કલાક પછી કે પાંચ કલાક છ કલાક વિષ્ટા થવાની છે એની, તો એમાં શું મહાત્મ્ય માનું. એટલે કૃપાલદેવે કે આહારની વાત તુચ્છ વાત છે, એવી હલકી વાત કરવી નહીં તુચ્છ પદાર્થોની. એમ આ જીવને બધી ક્રિયાઓમાં સારું ખોટું ગમતું અણગમતું થયા કરે છે, તેથી જીવને કર્મ બંધાય છે. ને જેથી બંધ થાય તે વૃત્તિઓને ઉપસમાવી, શાંત કરવી, દબાવવી, અથવા ક્ષય કરવી, અથવા મૂળમાંથી કાઢી નાખવી. જેમ કોઈ સામાયિકમાં બેઠો હોય ત્યારે તે વૃત્તિઓને રોકે તે ઉપસમાવી કહેવાય. બે ઘડી સુધી વૃત્તિઓને ઉપસમાવી કે ભાઈ આમાં મારે 48 મિનિટ સુધી મારે કશાય ભાવ નથી કરવા, કે ખાવા પીવા જોવા સૂવા સાંભળવા વગેરે કોઈ મારે વિષય કશાયની વૃત્તિને આગળ વધવા દેવી નથી, ઉપસમાવી છે દબાવી છે, તો એ ઉપસમાવી કહેવાય. અને મારે હવે રાગ દ્વેષ નથી જ કરવા એમ બિલકુલ છોડી દે તે નિવર્તાવી કહેવાય. મારે તો હવે કોઈ દિવસ કશાય ભાવો કરવા જ નથી, માનો એવો નિર્ણય તો પૂરો જ્ઞાની કરી શકે, તો એને વૃત્તિ નિવર્તાવી કહેવાય કાયમને માટે. જેમ કાયમ વ્રત લઈએ આખે આજીવન તેને યમ કહેવાય, અને થોડા સમય માટે લઈએ તેને નિયમ કહેવાય. યમ નિયમ સંયમ એટલે દીક્ષા, પણ આપ કયો સ્વચ્છંદે કર્યું. જેમ કોઈ નિયમ કરે કે આજ મારે લીલોતરી નથી ખાવી, તો એટલા સુધી વૃત્તિ ઉપસમાવી કહેવાય. અને આ લીલોતરી ખાવામાં પાપ છે માટે મારે જિંદગી સુધી નથી ખાવી, તો વૃત્તિ નિવર્તાવી કહેવાય. બીજ પાંચમ આઠમ આપણે લીલોતરી નથી ખાતા, તો એ વૃત્તિને ઉપસમાવી કહેવાય એ દિવસો પૂરતી. પણ આ જીવો છે એ હું લુખા સાગોથી પણ હું મારું પેટ ભરી શકું, અને એવી દયા વિશેષ પૂરે અને આજીવન લીલોતરીનો ત્યાગ કરે, તો એ વૃત્તિને નિવર્તાવી કહેવાય. બંધ વૃત્તિઓને ઉપસમાવવાનો અથવા નિવર્તાવવાનો સતત અભ્યાસ કરવાનો છે. સતત એટલે હંમેશા, હંમેશા વૃત્તિઓ ક્ષણે ક્ષણે થાય છે, તે ક્ષણે ક્ષણે ઉપસમાવવી વા ક્ષય કરવી. વિચાર ન કરે તો વૃત્તિ કેમ રોકાય? કેમ કે અનાદિનો અભ્યાસ છે, એ વૃત્તિઓ તો થવાની ઈચ્છાઓ
હંમેશા વૃત્તિઓ ક્ષણે ક્ષણે થાય માટે ક્ષણે ક્ષણે વિચાર જ ન કરે તો એ વૃત્તિ રોકાય કેમ? વિચાર આવે ત્યારે એને રોકવાનો પુરુષાર્થ કરે, વિચાર આવે તો કરે. વિચાર અને પ્રયાસ કર્યા વિના વૃત્તિઓ સમયે કે ક્ષય થાય નહીં. જે કામ કર્યું ન હોય તે ક્યાંથી થાય? વૃત્તિઓને રોકવાનું કામ કોઈ વાર કર્યું ન હોય તો ક્યાંથી થાય? ઘણીવાર પૂર્વે જીવે વૃત્તિઓને રોકવાનું અભિમાન કર્યું છે પણ વૃત્તિઓને રોકી નથી. આપણે વ્રત તપ જપ અનંત વાર કર્યા એમ કે છે કે વ્રત લીધા પણ વૃત્તિને નહીં રોકી. લયું કેમ નહીં રોકી? તો કે લયું સ્વરૂપ ન વૃત્તિનું અને ગ્રહ્યું વ્રત અભિમાન. ગ્રહેની પરમાર્થને લેવા લૌકિકમાં પરમાર્થ એનાથી સાધ્ય થવો જોઈએ કે મારે આજે ઉપવાસ કર્યો છે તો મારો અણહારી મારો સ્વભાવ છે એટલે ખાવાનો મારા આત્માનો સ્વભાવ જ નથી એટલે મારે એવો અભ્યાસ કરવો છે. અથવા અંત વખતે મરણની પથારી હોય કંઈ ગળે ઉતરતું ન હોય તેવો અભ્યાસ હમણાંથી કરું તો તે વખતે મને આર્ધ્યાન નહીં થાય અને મારે ઈચ્છાઓને તો રોકવી છે તો એ તપ કહેવાય. પણ એ જો લક્ષ્ય જ ન હોય ને માત્ર એક ઉપવાસ કરવા ખાતર કરતો હોય એ બધા કરે એટલે આપણે કરવો જોઈએ નહીં તો લોકો શું કહેશે કે પર્યુષણનો તમે સંવત્સરીનો ઉપવાસ નથી કરતા? તો એ ખાલી લૌકિક ભાવે થયું, એને પોતાની વૃત્તિ ઉપસમાવાના કે નિવર્તાવાનું લક્ષ્ય જ નથી. કેમ કે એ વૃત્તિ શા માટે વ્રત કરવું છે એનું એને ભાન નથી. એમ જીવે વૃત્તિઓને રોકવાનું ઘણીવાર પૂર્વે જીવે વૃત્તિઓને રોકવાનું અભિમાન કર્યું છે વ્રત કરીને પણ વૃત્તિઓને રોકી નથી. મેં વ્રત લીધું, મેં તપ કર્યું એમ કરે પણ વૃત્તિઓ તો બહાર ભટકે. વૃત્તિઓ તો બહાર ભટકે, આપણો લક્ષ્ય જ નથી ત્યાં કે મેં શા માટે વ્રત લીધું. એટલે અંદરની ઈચ્છાઓ તો આખો દાડો એ પદાર્થોને ઈચ્છા જ કરે. હું સાધુ થયો એમ અભિમાન કર્યું પણ વૃત્તિઓ કંઈ રોકી નહીં. સાધુ થયો, દીક્ષા લીધી હોય તો પછી તેને મન વચન કાયા ત્રણેયને અંતર્મુખ કરવા પડે. અંતર્મુખ હોય તો જ ખરું સાધુપણું કહેવાય. એટલે જ આત્મજ્ઞાન વગર ખરી દીક્ષા નથી. કેમ કે મેં વ્રત લીધું, હું સાધુ થયો એમ અભિમાન કર્યું પણ વૃત્તિઓ કંઈ રોકી નહીં. વ્રત નિયમ લઈને હું વ્રત પાળું છું એમ અભિમાન કરે પણ વૃત્તિઓનું તો ઠેકાણું ન હોય. જીવે વૃત્તિઓને ઉપસમાવવાનું આજ સુધી કર્યું નથી પણ હવે કરે તો થાય, કરે તો થાય, આપોઆપ નહીં થાય. મને વૃત્તિઓથી બંધ થાય છે તેથી તેને રોકવી છે એવું હજુ પણ એ જીવ કરતો નથી. મને મારી વૃત્તિઓ વિભાવમાં જાય, રાગદ્વેષમાં જાય, કામ ક્રોધાદિ ભાવોમાં જાય એથી મારા આત્માને કર્મબંધ થાય છે માટે મારે મારી વૃત્તિઓને રોકવી છે એવું કહે છે હજુ પણ આ જીવ કરતો નથી. ખાવા પીવામાં જેટલો રસ આવે છે તેટલો વૃત્તિઓ રોકવામાં આવતો નથી. વૃત્તિઓને રોકે તો શાંતિ થાય, વૃત્તિઓ શાંત થાય તો આત્માનું ભાન થાય. વૃત્તિઓ શાંત થાય પર પદાર્થમાં જતી આત્માની વૃત્તિ રોકે તો જ એને આત્માનું ભાન થાય. વિષયો પ્રત્યેની વૃત્તિ રોકે ત્યારે જ ખરેખર આત્માનો આનંદ આવે છે. પ્રશ્ન: કડવાશ લાગતા છતાં એટલે શું? બુશ્રી કહે વૃત્તિઓ રોકી ન હોય તો તેનું ફળ પાપ આવે અને પાપનું ફળ દુઃખ આવે છે. દુઃખ આવે ત્યારે લાગે કે મેં પાપ ન કર્યો તો ઠીક થાત, પણ એ ઉપરથી શિખામણ નથી લેતો કે એવા પાપ હવે મારે ન બાંધવા. વૃત્તિઓ ન રોકે તો એનું ફળ શું આવે? પાપ આવે, અને પાપનું ફળ દુઃખ આવે, અને દુઃખ આવે ત્યારે એને લાગે કે મેં આ પાપ ન કર્યું તો ઠીક થાત.
તે વખતે એને થાય મનમાં, છતાં પણ એનાથી એમ એ ભાવ નથી ઉપજતો કે ઓ આનાથી આવું દુઃખ થાય તો હવે આ વૃત્તિઓને છોડી દઉં, એ ભાવ નથી થતો. એટલે કે છે, દુઃખ ઉપર પગ દઈને ચાલ્યો જાય એનાથી શિખામણ નથી લેતો, દુષ્ટ પરિણામી જીવ છે. કૃપાલદેવ શબ્દ શું વાપર્યો? દુષ્ટ પરિણામી. આપણા આત્માના પરિણામ એટલે ભાવ દુષ્ટ છે. અનેક વાર આ જીવ દુઃખ ભોગવે છે કર્મના ફળમાં, છતાં એવા નરમ નવા કર્મ બાંધતા એને વિચાર આવતો નથી કે હું શું કરું છું. દુષ્ટ પરિણામી જીવ છે. આ દુષ્ટ પરિણામી જીવે વારંવાર વિચાર કરવા યોગ્ય છે, વારંવાર દોષ કર્યા કરે છે પણ ચેતતો નથી. વારંવાર આ જીવ અનેક આવા પ્રકારના દોષ સેવે છે, જેનું ફળ ખરાબ આવશે, આવી રહ્યું છે, દુઃખી પણ થાય છે, છતાં એના પર પગ દઈને ચાલ્યો જાય છે. એટલે કે જે કડવાશ લાગતા છતાં પણ તે પર પગ દઈને ચાલ્યો જાય છે, પણ એ વૃત્તિઓને છોડતો નથી. એટલે કેટલો બધો મોહનું પ્રબળપણું છે, જાણે છે કે જેમ કે ક્રોધ માનવા લોભાદી છે, ક્રોધ કરવાથી પોતે દુઃખી થાય, બીજાને દુઃખી કરે, આ ભમય કેટલા સંકલ્પ વિકલ્પ અને કેટલું દુઃખ ભોગવે આવા કષાય ભાવો કરી, છતાં પણ કે ભાઈ ક્ષમા સુખરૂપ છે માટે મારે નથી કરવો ક્રોધ, નથી બેસતો, પાછો અવસર આવે કે એવો ને એવો, એ વાત સમજાતી જ નથી એને. એટલે વારંવાર નાનીઓ ઉપદેશ શા માટે કરે કે કોઈ રીતે આ જીવ સમજે અને આ વૃત્તિઓને છોડે તો એ આત્મા અનંત સુખને પામે અથવા સ્વસ્વભાવને પામે. સ્વભાવમાં એવું કંઈ છે જ નહીં, એક પણ બંધ વૃત્તિ આત્માની અંદર નથી. આ 57 દ્વારમાં એકે દ્વાર નથી, આત્મા તો અનંત સુખ સ્વરૂપ છે. એટલે આ વૃત્તિઓ બંધ વૃત્તિઓ જો રોકાઈ જાય તો આત્મામાં તો અનંત સુખ ભરેલું છે. આ વૃત્તિઓ જેને દુઃખરૂપ કરી નાખે સુખને, અનંત વૃત્તિઓ અનંત પ્રકારે સ્ફુરે છે અને અનંત પ્રકારે જીવને બંધન કરે છે. બાળ જીવોને આ સમજાય નહીં, તેથી જ્ઞાનીઓએ તેના સ્થૂળ ભેદો સમજણ પડે તે રીતે કહ્યા છે. એ બંધ વૃત્તિઓનો મૂળથી ક્ષય કર્યો નથી તેથી ફરી ફરી સ્ફુરે છે. આખો દાડો આપણને ભાવ કેમ સ્ફુરે કે મારે તો ક્રોધ નથી કરવો અને પાછો અવસર આવે ત્યારે પાછો ક્રોધ થઈ આવે, કેમ એમ થાય છે? તો કે એ ભાવોને વિચારે કરી અને મૂળમાંથી ક્ષય કર્યો નથી. બંધ વૃત્તિઓનો મૂળથી ક્ષય કર્યો નથી તેથી ફરી ફરી સ્ફુરે છે. દરેક પદાર્થને વિશે સ્ફુરાયમાન થતી બાહ્ય વૃત્તિઓને અટકાવવી અને તે વૃત્તિ પરિણામ અંતર્મુખ કરવા. આ વૃત્તિઓ જે બાહ્ય થાય છે, દરેક પદાર્થ પ્રત્યે આકર્ષિત થાય છે, તો એ બંધ વૃત્તિઓને બાહ્ય વૃત્તિઓને અટકાવવી, તે વૃત્તિઓ તે ઈચ્છાઓને રોકવી, જે મન ઈચ્છે તેમ કરવું નહીં. કૃપાલ કે જે શબ્દ સ્પર્શાદી વિલાસ ઈચ્છે તે આપવા નહીં, તો જ એક એ વૃત્તિઓ રોકાય. એ તો આપણને તો જે ઈચ્છા ઉત્પન્ન થઈ કે તરત જ એને કેમ એને પૂર્ણ કરવું, એના માટે જ એ મથે છે. હવે એક પૂરી થાય તો બીજી ઊભી થાય. આ વિશે અંતર્મુખ વૃત્તિ કેમ કરવી એના વિશે કોઈએ પ્રશ્ન કર્યો છે બ્રહ્મચારીજીને. એટલે પત્ર સુદામાં 596 પર જણાવે છે, છેલ્લું પ્રશ્ન અંતર્મુખ વિશે છે, વૃત્તિઓને અંતર્મુખ કરવી એમ કહ્યું. તે સંબંધી જણાવવાનું કે બહિરાત્મપણું એટલે દેહાદી પદાર્થોમાં મન મગ્ન રહે છે, તેને સત્પુરુષના બોધે આત્મા તરફ વાળી સ્મરણાદિ સત્સાધન વડે આજ્ઞામાં રોકવું, રાગ દ્વેષ આદિ વિક્ષેપો ઓછા કરી જેમ જેમ ભક્તિમાં મન લીન થશે તેમ તેમ સદગુરુના આત્માની ચેષ્ટાની વિશે વૃત્તિ રહે, અપૂર્વ ગુણ દ્રષ્ટિગોચરથી અને સ્વચ્છંદ મટે અને સહેજે આત્મબોધ થાય,
તો વૃત્તિ અંતર્મુખ થશે અને રહેશે. અંતર્મુખ થવા માટેના પ્રશ્નના જવાબમાં કહ્યું એ સંબંધી જણાવવાનું કે આપણું બહિરાત્મપણું છે, આત્મા આપણા આત્મા દેહાદિ પદાર્થોમાં વિભાવમાં મગ્ન રહે છે. શરીર સંબંધી, કુટુંબ સંબંધી, ધન સંબંધી કે માન મોટાઈ સંબંધી એ ભાવમાં આત્મા મગ્ન રહે છે, લીન રહે છે. તેને સત્પુરુષના બોધે આત્મા તરફ વાળી સ્મરણ આદિ સત્સાધન વડે આજ્ઞામાં રોકવું, આખો દાડો મન બહાર દેહ વગેરેમાં જાય તો એને ભક્તિ, સત્સંગ, સ્વાધ્યાય, સ્મરણ વગેરેથી એ આત્માની વૃત્તિઓ બહાર જતી રોકવી અને આવા ઉત્તમ કામોમાં લગાડી દેવી. જેમ પ્રભુ શ્રી કહે કે આ મન છે તે નવરું બેઠું નખો દ્વાળે. એટલે આપણે મનને જો સારા કામમાં ન રોકીએ તો એ ખરાબ વિચાર કરશે જ, કેમ કે નવરું રહેવાનું નથી, એનો એનો ધંધો એ અનાદિનો અભ્યાસ જ પડી ગયો. મન સંકલ્પ વિકલ્પ કર્યા જ કરે, એને એક 48 મિનિટ જો સ્થિર કરી દે તો શું થાય, કેવળ જ્ઞાન થઈ જાય. એટલું બધું ચપળ છે મનડું, કિમહીન બાજે. ઓ કુંથુજીન મનડું કિમહીન બાજે, આ વશ થતું જ નથી. જીમ જીમ જતન કરીને રાખું તિમ તિમ અળગું ભાંજે. મન સાધ્યું તેણે સઘળું સાધ્યું, એ વાત નહીં ખોટી, પણ એમ કહે સાધ્યું તે નવી માનું એ કઈ વાત છે, મોટી, ઘણી મોટી વાત છે. આપણું મન ભક્તિ કરતા કેવું ભટકે, ક્યાંનું ક્યાંય ફરી આવે આપણને ખબર નથી. પછી ખ્યાલ આવે અરે આ શું થઈ ગયું, સાના વિચાર કરતો હતો, એમ અનાદિની એવી ટેવ પડી ગઈ. હવે એ મનને, આવા મનને વશ કરવાને ભગવાન ઋષભદેવને 1000 વર્ષ લાગ્યા. દીક્ષા લીધા પછી 1000 વર્ષ સુધી પ્રયત્ન કરીને 48 મિનિટ સ્થિરતા લાવી ત્યારે કેવળ જ્ઞાન પ્રગટ્યું છે. ને એ જ ભગવાન મહાવીરને 12.5 વર્ષ 8 દિવસ પુરુષાર્થ કર્યો ત્યારે મન વશ થયું છે. ભાવમન આત્મા પોતે જ છે. એટલે કેટલું બધું દુર્ધર છે આ. હવે એને અંતર્મુખ કરવું હોય તો પ્રભુશ્રીજી કે કૃપાળદેવે સરળ ઉપાય બતાવ્યો કે તમે, હું એને મનને રોકું એ કંઈ રોકાય નહીં, એને સારું કામ આપી દેવું, એને સારા કામમાં રોકી દેવું. આ 10 કલાક ભક્તિનો ક્રમ શા માટે યોજ્યો કે આ મન નવરું ન રહે, એને સારા કામમાં લગાડી દો. એટલે શુભ વિચાર કરતું થઈ જાય, ખોટા વિચાર આવે નહીં. આવે તો વળી પાછું એને બીજું વાતાવરણ એવું હોય એટલે પાછું મન પાછું પડે. એટલા માટે આ ક્રમની યોજના છે. ભાવોને શુભ રાખવાનું પ્રબળ નિમિત્ત છે. એટલે વારંવાર કૃપાલ કે સત્સંગ જેવું કોઈ બળવાન સાધન નથી. આ જીવને તરવા માટે સત્સંગ જેવું કોઈ બળવાન સાધન નથી. સૌથી પહેલો સત્સંગ, સૌથી છેલ્લો પણ સત્સંગ, અને સૌથી સહેલો, સરળમાં સરળ, કેમ કે માત્ર ભગવાનના વચનોમાં ચિત્તને રોકવાનો આ પ્રયત્ન. બેઠા અહીંયા બીજું કંઈ કરવું છે નહીં, કંઈ કામ કરવું હોય કે જોરનું કામ હોય તો ન થાય કે ભાઈ મારા શરીરમાં શક્તિ નથી, આ તો મારાથી નહીં થાય, અથવા કોઈ બુદ્ધિનું કામ હોય તો મારી બુદ્ધિ ચાલતી નથી, એવું નથી. જે હોય તેમાં તારી વૃત્તિને રોક. એમ મન શુભ વિચારમાં ચડી જાય તો અશુભ વિચાર ક્યાંથી કરે. કબીરા મન તો એક હૈ, ચાહે જિધર લગા, ચાહે ગુરુ કી ભક્તિ કર, ચાહે વિષય કમા. કાં તો એ મનને સત્પુરુષની ભક્તિમાં ગુણગાનમાં રોક, કાં પછી 5 અન્ય વિષયોમાં ભટકાવ કર, જેમ તારી મરજી, કાં વિષય કમા. એટલે આ અદ્ભુત યોજના છે નાનીના જ્ઞાનમાં. એટલે બ્રહ્મચારીજી કે પ્રભુશ્રીએ બહુ દીર્ઘદ્રષ્ટિ વાપરીને આ ક્રમની યોજના નિશ્ચિત કરી છે. આજે આપણી પાસે ઉપર 52 કે 54 વર્ષથી કોઈ મહાત્મા હાજર નથી, છતાં પણ એવો ક્રમ આપી ગયા કે આપણે બધા જ આખો દાડો એ ભાવમાં રહી શકીએ છીએ. એટલે કેવી દીર્ઘદ્રષ્ટિ કહેવાય.
કૃપાલદેવ કહે છે કે એવું સ્થાન ક્યાં છે કે જ્યાં જઈને રહીએ, એવા સંતો ક્યાં છે કે દશામાં બેસી તેનું પોષણ પામીએ, ત્યારે હવે કેમ કરવું? એ પ્રભુશ્રી આવી કૃપાલદેવના અંતરમાં જે ખામી લાગી એ ટાળી નાખી. એટલે બૈરાત્મપણું એટલે દેહાદી પદાર્થમાં આપણું મન મગ્ન રહે, તેને સત્પુરુષના બોધે આત્મા તરફ વાળી સ્મરણ આદિ, આ સ્મરણ કે ભક્તિ કે સત્સંગ કે સ્વાધ્યાય આદિ સત્સાધનમાં રોકી દેવું, તો આપોઆપ મન વસ થઈ જાય. અને આમ ઘરે બેઠા બેઠા એને મારી મરડીને હું જાણે એને મન વશ કરી દઉં, ક્યાંય જવા નહીં દઉં, આમ ગમે એટલો બેસીને મનને રોકે, એ થોડીક વાર બસ રહે પછી પાછું ભાગે. પણ અહીંયા સહેજે ઉત્તમ કામમાં આપણી વૃત્તિ જોડાઈ જાય તો કેટલી મોટી, કેટલો મોટો લાભ થઈ જાય. રાગ દ્વેષ આદિ વિક્ષેપો ઓછા કરી જેમ જેમ ભક્તિમાં મન લીન થશે, રાગ દ્વેષના ભાવો બહાર તો એ છે બધું, અને આને વિતરાગની સભા કહી, એમાં મોહરાજાને બહાર જ બેસવું પડે. એટલે આવા ઉત્તમ વાતાવરણમાં કંઈ ખરાબ વિચાર ન આવે, આવે તો એ તરત જ ઉપર આવા વચનો મહાપુરુષોના કોઈ પણ હોય એથી પાછો પડી જાય. રાગ દ્વેષ આદિ વિક્ષેપો ઓછા કરી જેમ જેમ ભક્તિમાં મન લીન થશે તેમ તેમ સદગુરુના આત્માની ચેષ્ટાને વિશે વૃત્તિ રહે. વિતરાગ પુરુષોની વૃત્તિ મન વચન કાયની એ પણ અદ્ભુત હોય. અપૂર્વ ગુણ દ્રષ્ટિગોચરથી અને સ્વચ્છંદ મટે અને સહેજે આત્મ સ્વાધ્યાય વડે કાની મુદ્રા પણ, એમાં કોઈ રાગનું ચિહ્ન નથી કે કોઈ દ્વેષનું કોઈ શસ્ત્ર વગેરે નથી. સાવ નિર્લેપ આત્મધ્યાનમાં સ્થિત આવા પુરુષોની વિતરાગ મુદ્રા પણ આપણને બોધ આપે છે. અહો શ્રી સત્પુરુષકે વચનામૃતમ જગહિતકરમ મુદ્રા અરુ સત સમાગમ. બધા તમે ભેગા મળીને કૃપાલના વચનો વાંચો, વિચારો, તે સત્સંગ જ છે એમ પ્રભુ શ્રી કહે, તો વૃત્તિ અંતર્મુખ થઈ શકે. અંતર્મુખ થવાનો સહેલો ઉપાય, એકાંતમાં બેસીને હું મારી વૃત્તિઓને અંતર કંટ્રોલ કરી દઉં એ કેટલા કાળ ટકે કંઈ કહેવાય નહીં. પણ સીધો અને સરળ ઉપાય, સત્સંગમાં વૃત્તિને જોડી દેવી, તો સહેજે અંતર્મુખ વૃત્તિ થઈ છે, જગત ભૂલાઈ જશે. અને ગમે તે જપ તપ ક્રિયા કે શાસ્ત્ર અધ્યયન કરીને એક જ કાર્ય સિદ્ધ કરવાનું છે કે જગતની વિસ્મૃતિ કરવી અને સતના ચરણમાં રહેવું. ઉપજે મોહ વિકલ્પથી સમસ્તયા સંસાર, અંતરમુખ અવલોકતા વિલય થતા નહીં વાર. કૃપાલદેવની આ ગાથા છે. ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર, આપણો જે સંસાર આપણે જ ઊભો કર્યો મોહના વિકલ્પો કરીને. ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર, અને જ્ઞાની પુરુષના ઉપદેશથી અંતર્મુખ અવલોકતા વિલય થતા નહીં વા. સત્પુરુષના બોધે જગતનું તુચ્છપણું જો સમજાય, ભાષ્યમાન થાય, તો આપોઆપ વૃત્તિ અંદર રહે. મારા આત્માવન સુખ છે, આ બહાર બધા વિષય કસાયની વૃત્તિઓ મને દુઃખી દુઃખી કરી નાખે, માટે મારે તો શાંતિ જ અનુભવવી છે, શાંતિના સ્થળમાં જ રહેવું છે, તો એની વૃત્તિ આપોઆપ કંટ્રોલમાં રહે. અને આવા ઉત્તમ નિમિત્તો છે એટલે વૃત્તિ જાય ક્યાં, એવા નિમિત્તોથી દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ બધા શુભ છે. અંતર્મુખ અવલોકતા એ મોહની વૃત્તિને વિલય થતાં પણ વાર નથી લાગતી. અહીં શુદ્ધ આત્મા તર વૃત્તિ વળતા સંસારનું વિસ્મરણ થાય છે એમ દર્શાવ્યું છે જી. અહીં શુદ્ધ આત્મા તરફ આપણી વૃત્તિ વળતા સંસાર ભૂલાઈ જાય છે, વિસ્મરણ થાય છે એમ દર્શાવ્યું છે જી. સદગુરુ શુદ્ધ આત્મ સ્વરૂપ છે, તેની ઉપાસના તે પણ તેજ પદમાં લીન થવા અર્થે છે જી. એ જ વિનંતી. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સદગુરુનો આત્મા શુદ્ધ આત્મા છે, શુદ્ધ ચેતન્ય સ્વરૂપ. સદગુરુ શુદ્ધ આત્મ સ્વરૂપ છે. કૃપાળદેવ એટલે આ તો શરીર, એ તો એમનું વાસ્તવિક સ્વરૂપ નહીં, પણ એ શરીરના આકારથી એમના
आत्मा तरफ आपणी दृष्टि जाए माटे એ વિતરાગ મુદ્રાને આપણે સામે રાખી છે. બાકી કૃપાલ તો શુદ્ધ આત્મસ્વરૂપ છે અને એ શુદ્ધ આત્મસ્વરૂપની ઉપાસના આપણે કરીએ તો આપણો આત્મા પણ તે પદમાં લીન થાય પામે છે, એટલે આપણું પણ શુદ્ધ સ્વરૂપ પ્રગટ થાય છે. કેમ કે એ શુદ્ધ સ્વરૂપથી આપણા એ શુદ્ધ સ્વરૂપ આપણા લક્ષ જાય છે કે કૃપાલદેવ કોણ, તો કે શુદ્ધ આત્મા રાગ દ્વેષથી રહિત. મારો તો કે તારો એ જ, તું કંઈ કમ નથી, તું પણ સહજાત્મ સ્વરૂપ જ છું. એ તરફ આપણી વૃત્તિનો લક્ષ થવાથી આપણને એ સ્વરૂપની પ્રાપ્તિ થાય છે, માટે એનું ધ્યાન આપ્યું આપણને. એટલે વૃત્તિઓ જો મૂળમાંથી ક્ષય નહીં કરે તો વારંવાર સ્ફુરાયમાન થશે જ અને વારંવાર દુઃખ આપશે જ, ચાર ગતિમાં રઝળવું પડશે જ. માટે જ્ઞાની પુરુષના બોધ દ્વારા એ વારંવાર એ અબંધ વૃત્તિઓ અને અથવા વિષય કસાય અથવા ક્રોધમાન માયાલોભાદી બધા ભાવોને વિચારી વિચારીને જો જીવ ઘટાડે તો આત્મા અંતર્મુખ વૃત્તિ પામે, આત્મા તરફ એની વૃત્તિ વળે અને શુદ્ધ સ્વભાવને ભોગતા થાય, કાળે કરીને સ્વસ્વરૂપને પામે. આ પ્રમાણે વિષય જણાવે છે જે આપણે આવતીકાલે વચનામૃત 597 ઉપદેશ થયા, રાળદનો ઉપદેશ છે એમાં પરમકૃપાલ એવી જણાવ્યું, અનંતકાળના કર્મ અનંતકાળ ગાડીએ જાય નહીં પણ પુરુષાર્થી જાય, માટે કર્મમાં બળ નથી પણ પુરુષાર્થમાં બળ છે. તેથી પુરુષાર્થ કરી આત્માને ઊંચો લાવવાનો લક્ષ રાખવો. અનંતકાળના કર્મ, કર્મ અનંત પ્રકારના અને પ્રવાહથી જોઈએ તો અનંતકાળથી આપણો આત્મા કર્મ બાંધ બાંધ જ કરે છે પ્રવાહથી. જો કે અનંતકાળના જે કર્મો બંધાય એ કંઈ આજે છે નહીં, એ તો ભોગવાય નવા આવે ચાલ્યા જ કરે, પણ પ્રવાહથી જોઈએ તો એ અનંતકાળ સુધી કર્મનું બંધન છે જ. અનંતકાળના કર્મ અનંતકાળ ગાડીએ જાય નહીં, કે ભાઈ અનંતકાળના કર્મો છે માટે અનંતકાળ જોઈશે, પણ આ જીવ નવા બાંધી લે છે. જૂના ભોગવે નવા બાંધે, જૂના ભોગવે નવા બાંધે, એમ પૂર્વનો કાળ તો અનંતાનંત થઈ ગયો. ક્યાં જ્યાં કોઈ આદિ જ નથી જે કાળની જે સમયની, એ કેટલો સમય હોય. એટલે અનંતકાળના કર્મો કંઈ અનંતકાળ ગાડીએ પણ એ કંઈ જાય નહીં, કેમ કે નવા બાંધી લે છે, પણ પુરુષાર્થથી જાય. ભલે ને 70 કોડાકોડી સાગરોનો પમનો બંધ પાડી દીધો હોય પણ એ પણ પુરુષાર્થથી નષ્ટ કરી શકાય, કેમ કે બળ પુરુષાર્થમાં છે, કર્મમાં નથી. કર્મ તો પુરુષ કે બકરા છે, આત્મા સિંહ જેવો છે. એ અનાદિકાળના કર્મને પણ નષ્ટ કરી શકે એના માટે કૃપાલદેવે આત્મસિદ્ધિમાં ગાથા કહી, કોટી વર્ષનું સ્વપ્ન પણ જાગ્રત થતાં સમાય, તેમ વિભાવ અનાદિનો જ્ઞાન થતાં દૂર થાય. કરોડો વર્ષ જૂનું સ્વપ્ન હોય એટલે કે ખૂબ લાંબા કાળ સુધી સ્વપ્ન આવ્યું હોય, પણ જ્યારે જાગે કે ગમે એટલું લાંબુ સ્વપ્ન હોય ને તરત જ નાશ પામે, કે ભાઈ હવે કરોડ વર્ષ જૂનું સ્વપ્ન છે એટલે એને કંઈ લાખ વર્ષ તો જોઈએ ને એવું નથી. જ્યારથી જાગૃતિ આવી તે ક્ષણથી સ્વપ્નનો નાશ થઈ જાય છે. વળી દ્રષ્ટાંત આપ્યું કે ગુફાની અંદર કોઈ દિવસ લાઇટ નહીં ગયો હોય એવું, ભલે અનાદિકાળનું કે લાખ વર્ષનું ભલે અંધારું હોય પણ તેમાં દીવો જતાં જ તરત જ પ્રકાશ થઈ જાય, કે ભાઈ આટલું જૂનું અંધારું કંઈ જાય તરત, એના માટે દીવો મૂકી રાખો એટલે 5-25 વર્ષે ત્યાં પ્રકાશ થાય એવું નથી. તેમ ભલે ને અજ્ઞાન વિભાવ મિથ્યાત્વ અનાદિકાળનું છે, છતાં જ્યારે જ્ઞાનનો પ્રકાશ આવે કે અનાદિકાળનો અંધકાર નાશ પામે છે.
अग्नान तिमिरांधानां ज्ञानांजन शलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरुवे नमः। अनादिकाल मिथ्यात् अनादिकाल की विपरीत मान्यताओ अने ज्ञानी पुरुषनो उपदेश क्षण में तोड़ी नाखे छे। अपने देह में आत्मबुद्धि आत्मभ्रांति समय रोग नहीं, ये अनादिनो रोग छे। कोई काले आत्मा में आत्मबुद्धि थई नथी, माटे ज्ञान प्राप्ति थई नहीं। એને સમ્યક જ્ઞાન સદગુરુ સ્વ અનુભવે જણાવે આપણને, અને આપણું કંઈ મિથ્યાત મન થાય, પુણ્યનો ઉદય હોય, વાત બેસી જાય, તો આપણે પણ આત્મામાં આત્મબુદ્ધિ થઈ જાય। એટલે છે દેહાદિથી ભિન્ન આત્મા, એ બી આપણને તો ખબર નથી કે હું દેહથી ભિન્ન છું। ઉપયોગી સદા અવિનાશ, પણ એમ જાણે સદગુરુ ઉપદેશથી, સદગુરુ જાણે છે, એમને અનુભવ્યો છે માટે કહે છે। પણ આપણને શ્રદ્ધા આવે તો આપણું કામ થઈ જાય। એમ જાણે સદગુરુ ઉપદેશથી રે, કયું જ્ઞાન તેનું નામ ખાસ, પ્રભુ શ્રી કહે ખાસ ખાસ ને ખાસ। આ તો મૂળભૂત જ્ઞાન છે, પરમાર્થ માર્ગનો એકડો છે। આત્મા પ્રત્યે શ્રદ્ધા ન હોય તો ગમે એટલો પુરુષાર્થ કરો ને, શાના માટે? આત્માર્થે થવો જોઈએ। અનંતકાલના જપ તપ દીક્ષા બધું ભોગ કેમ ગયું? કેમ કે આત્માના લક્ષ્ય વગરની ક્રિયા કરી। માટે પ્રભુ કે હવે તો પ્રભુ જે કંઈ ધર્મ ક્રિયા કરો તેમાં આત્માર્થનું મેળવણ નાખજો, નહીં તો બધું ભોગ જશે। લાખમણ દૂધ કે એમાં કિલો બે કિલો કંઈ મેળવણ પડતું હોય, પણ એ રાત્રે ભૂલી જાય તો દૂધ બગડી જાય। માટે જો મેળવણ પડી જાય તો દૂધનું દહીં બની જાય, દહીંનું માખણ બને, માખણનું ઘી બની જાય, બધું કામ લાગે। તેમ અનંતકાલના ભલેને કર્મ રહ્યા, એ અનંતકાલ કાઢવાથી કંઈ નાશ ન પામે કે ભાઈ હવે અનંતકાલના છે એટલે અનંતકાલ તો ભોગવતા લાગે ને, એવું નથી। અનંતકાળના કર્મ અનંતકાળ ગાળે જાય નહીં, પણ પુરુષાર્થથી જાય, પુરુષાર્થ કરે તો હમણો નાશ પામે। કેટલાય જીવોએ તો એક અંતર મુહૂર્તમાં બધા કર્મોને તોડી નાખ્યા। ગતસુખમાં 1000 ભવ લે એટલા કર્મ બાકી। નેમિનાથ ભગવાને પૂછ્યું તો કે 1000 ભવ લેવા પડશે હજુ। 1000 ભવ? મારે તો 1 ભવી નહીં જોઈએ, મને નહીં પાલવે, મને શીઘ્ર ઉપાય બતાવો મુક્તિનો, સર્વકર્મથી રહી થવાનો। ભગવાન તો કેવળ નાની છે, ભૂત ભવિષ્ય વર્તમાન બધું જાણે। એટલે કહ્યું કે જાઓ જંગલમાં ધ્યાનમાં ઊભા રહો, બધું થઈ જશે। એટલે ત્યાં જઈને ઊભા રહ્યા, સસરો આવ્યો, મારી પુત્રીનો ભાવ બગાડ્યો, ક્રોધ આવ્યો, માથામાં માટીની પાળ બાંધી અંગારા ભર્યા, અને બધું શરીર બળીને નષ્ટ થઈ ગયું। સંભાવના બળે શ્રેણી માંડીને એક અંતર મુહૂર્તમાં તો કેવળ ના બધા કર્મ ભસ્મીભૂત કરી અને મોક્ષે પણ જતા રહે, એવો પુરુષાર્થમાં બળ છે। પણ આ કાળના જીવોને એટલો પુરુષ ઉપડી શકતો નથી, એટલે કે સંપૂર્ણ કર્મનો નાશ આ ભાવમાં થતો નથી। એક ભાવ ઓછામાં ઓછો બાકી રહે ત્યાં સુધી તો જઈ શકાય છે, આટલો પુરુષાર્થ તો થઈ શકે। તો મહાપુરુષો કે આટલું તો કરો, પણ એવું ભડકાવી દે લોકોને કે આ કાળમાં મોક્ષ છે જ નહીં, પુરુષાર્થ કરી શું વળે, ક્યાં છે મોક્ષ આ કાળ? જંબુ જડ ગયા તાળા, જંબુકુમાર મોક્ષે ગયા અને પછી દરવાજાને તાળું મારી દીધું, એવું હોય? ત્યાં કંઈ દરવાજો છે ને જંબુ સ્વામીને એવું શું દુઃખ છે ભાઈ કોઈને આવવા નહીં દઉં? એ અંતિમ કેવડી થયા છે, આ ભાવથી કોઈ ત્યાં જઈ શકતો નથી। મહાવીર ક્ષેત્ર તો આજે પણ જાય છે ઘણાય, ત્યાં તો હંમેશા ચોથો આરો છે। રાગદ્વેષનો ભાવ જો ત્યાં સિદ્ધોને હોય તો સિદ્ધ જ નહીં થાય, અર્થાત આ ભાવમાં સીધા મોક્ષે જઈ શકતા નથી, કારણ કે એટલો પુરુષાર્થ ઉપડી શકતો નથી। બાકી પુરુષાર્થ ઉપડે તો આ કંઈ કાળ આપણને રોકે નહીં, કૃપાલ કંઈ કાળ આડો ના આવે, તમે કરો ને પુરુષાર્થ। ઠેઠ કૃપાલદેવ એક ભાવ બાકી રહે ત્યાં સુધી નહીં પહોંચી શક્યા,
આપણે તો હજુ કરોડો કે અસંખ્યાત કેટલા ભાવ કોણ જાણે બાકી છે, પણ એ બધા તોડતા હજારો માઇલ દૂર હોય એક રસ્તો કાપતો આવીને ઠેઠ દરવાજાની બહાર ઊભો હોય તો એણે પછી અંદર આવતા શું પાર લાગે? એક પગ ઉપાડ્યો કે સીધો અંદર, તો એ કેટલાય કરોડો માઇલ કાપવાને એ તો કાપી નાખ, મોક્ષની નજીક તો આવી જા. એમ જે પુરુષાર્થ કરે તો તેનું કામ આજે પણ થાય છે. એટલે કૃપાલદે કે પુરુષાર્થને આગળ કરો, કર્મને નહીં. અનંતકાળના કર્મ અનંતકાળ કાળીએ જાય નહીં, પણ પુરુષાર્થથી જાય માટે કર્મમાં બળ નથી પણ પુરુષાર્થમાં બળ છે. તેથી પુરુષાર્થ કરી આત્માને ઊંચો લાવવાનો લક્ષ્ય રાખો. માટે પુરુષાર્થ કરીને તમારા આત્માને ઊંચો લાવો. શું પુરુષાર્થ કરવો? તો કે યોગ્યતા માટે ત્યાગ, વૈરાગ્ય, ઉપશમ અને ભક્તિ એ પુરુષાર્થ છે. જીવનમાં સાચો અંતર ત્યાગ લાવો. બાહ્ય ત્યાગ પણ અંતર ત્યાગ માટે છે. ખાલી બાહ્ય ત્યાગથી કામ થાય નહીં. અંતરંગ આસક્તિ તૂટવી જોઈએ. અંતરમાં જે ભાવો પડ્યા છે, મોહના, વિકારના, આસક્તિના, રાગના, દ્વેષના, કામ ક્રોધ આદિના, એ વિચારી સત્પુરુષના બોધના બળે એ ભાવોને ઘટાડો, મટાડો, તો તમારો આત્મા ઊંચે આવે, કર્મ માગ આપે. એટલે સાચો અંતર ત્યાગ અને વૈરાગ્ય, કશાયની ઉપશાંતા, માત્ર મોક્ષ અભિલાષ, ભવે ખેદ, સંસાર પ્રત્યે વિરક્ત ભાવ. કે આ સંસારમાં બધું દુઃખ જ છે. નાનીઓ કે આ સંસારમાં કોઈ સુખી નથી. આપણને એકબીજાનું સુખ દેખાય પણ દરેકને કંઈ ને કંઈ આધિ, વ્યાધિ, ઉપાધિ તો હોય જ. એટલે નાનીઓ એમ કહે છે કે આ ત્રિવિધ તાપાગ્નિથી 14 રાજલોક પ્રજ્વલિત છે. 14 રાજલોક એમાં કોણ બાકી રહ્યું? બધા જ દેવો પણ આવી ગયા, ઇન્દ્રો પણ આવી ગયા. તો કે ઇન્દ્રો તો કેટલા સુખી છે, એમને શું દુઃખ છે? તો કૃપાલ કે ઇન્દ્રના હૃદયમાં પ્રવેશ કર્યો તે પણ બિચારો દુઃખી હતો. ચક્રવર્તીના હૃદયમાં પ્રવેશ એ પણ દુઃખી હતો. જ્યાં ચક્રવર્તી દુખિયા ત્યાં સુખ શું રંકાદીને. જે સંસારમાં જેને ઘેર 6 ખંડનું રાજ્ય, 32,000 મુકટબંધી રાજાઓ તો તેના સેવક, એના નીચખંડિયા રાજા એના નીચે વળી કેટલાય, કેટલી મોટી રિદ્ધિ. 96,000 તો કે જેની રાણીઓ હોય તો એના દીકરાઓ કેટલા હશે, એનું રાજ્ય કેટલું હશે, એનો કારોબાર કેટલો હશે. હવે એ પણ દુઃખી, તો પછી આપણા જેવા પામણ દુઃખી હોય એમાં શું નવાઈ છે? કૃપાલ તો એમ કહે છે કે આ સંસારમાં દુઃખ દુઃખને દુઃખ જ છે. દુઃખનો એ સમુદ્ર છે, દુઃખનો એ સમુદ્ર. સમુદ્રના કિનારે જોઈએ તો બધે પાણી પાણી ને પાણી થવા કંઈ દેખાતું નથી. તેમ સંસારમાં દુઃખ દુઃખને દુઃખ, 3 જાતના દુઃખ, કાં તો માનસિક દુઃખ મનનું દુઃખ, કાં શારીરિક શરીરનું દુઃખ, કાં ઉપાધિનું દુઃખ. ઉપાધિ ક્યાં ઓછી છે? આ શરીરની કેટલી ઉપાધિ, સવારથી સાંજ સુધી કેટલી તો એની સેવા કરવી પડે, પછી પાછા કુટુંબની કરવી પડે, પછી પાછા સગાવાલા, પછી આ ધંધા હોય તો પુરુષોને કેટલા જીવોને હાજી બાપા કરવા પડે, બધાને પધારો ગમે તે જાતનો હોય, શેઠ શેઠ કહેવું પડે. કેટલી મહેનત, કેટલો પુરુષાર્થ. આટલો પુરુષાર્થ જો આ જીવ આત્માર્થમાં કરી દે તો મોક્ષે જતો રહે. રાત દાડો મથે છે છતાં હાથમાં શું આવે? માત્ર પરિગ્રહ. પરિગ્રહ ભેગો કરવા મથે અને અંતે એમને મૂકીને ચાલ્યો જાય છે. હાથમાં કંઈ આવતું નથી, અર્થાત જે સાથે આવે કરતો જ નથી. આવો અદ્ભુત યોગ, ભગવાન મહાવીરનું શાસન મળ્યું, વિતરાગ ધર્મ મળ્યો, સાચા ગુરુ મળ્યા, આવું સ્થાન મળ્યું,
તો પણ એને જો શ્રદ્ધા આવીને પુરુષાર્થ ન ઉપડે તો પછી કે એને રખડી જ મારવાનું છે, એને હજુ રખડવાનું જ છે. પુરુષાર્થ હવે તો કે છે ઉપડવો જોઈએ. અનંતકાળના કર્મ અનંતકાળ ગાળીએ જાય નહીં, પણ પુરુષાર્થી જાય, પુરુષાર્થી જાય. નાનીઓએ તે પુરુષાર્થ કરીને બતાવ્યો છે. અનંતકાળના કર્મોને તોડીને ઠેઠ કેવળનાથ સુધી પહોંચી ગયા છે, માટે કર્મમાં બળ નથી. હવે 23 ભગવાન જેટલા કર્મ એકલા ભગવાન મહાવીરને હોય એ કેવી રીતે તોડે? અને કે મારું તો આયુષ્ય કેટલું? 72 વર્ષ. એમાં 30 તો ચાલ્યા ગયા ભોગાવલી કર્મ ગ્રસ્તાવસ્થામાં. હવે અહીંયા 42 વર્ષ, એમાં 23 ભગવાન જેટલા કર્મને કેમ તોડી શકું? એમ કરીને બેસી નહીં રહ્યા. કેમ નહીં તૂટે? પુરુષાર્થથી બધું જ થાય. રાત દાડો પુરુષાર્થ કર્યો છે. ભગવાન 12:30 સુધી ઊંઘ્યા જ નથી, બિલકુલ નહીં. ક્યાંય ઝોંકા આવી ગયા હોય એ બધો કાળ ભેગો કરે તો એ એક અંતર્મૂર્ત માન થાય, એટલો બધો પુરુષાર્થ. 12:30 ખાધું નથી, 4 મહિનાના 6 મહિનાના 2 મહિનાના ઉપવાસ જ કર્યા, એ પાછું પારણું કરીને તરત જ ઉપવાસ. કોઈને ઉપદેશ પણ નથી આપ્યો. તો ભગવાને કર્યું શું? તો કે નિરંતર મોહ નિવારવાનો પ્રયત્ન કર્યો છે. આંતરંગ કષાયો, ક્રોધ માન માયા લોભ હાસ્ય રતિ અરતિ ભય શોક જિગુપ્સા સ્ત્રીભેદ પુરુષભેદ નપુસક ભેદ, એ બધા 25 જે ચારિત્ર મોહનીયના ભેદો છે બધાને તોડવાનો પુરુષાર્થ કર્યો છે. કેટલા બધી કેટલી ઉપસર્ગો જેના પ્રત્યે આવ્યા છે. સંગમે 6 મહિના સુધી રાત દાડો દુઃખ આપ્યું છે. એ અભવી જીવ હતો, પણ ભગવાને બધું સહન કર્યું છે. ઘણા ઘણા દુઃખ પડ્યા છે અને ભગવાન એમાં અંતરમાં આનંદ પામે છે કે હા, હવે કર્મ નિર્જરે છે, દેણદારી પતે છે. અંતે એ સંગમ ખાલી હાથે જાય છે. અને સંસાર વધારીને જ્યારે ભગવાનના આંખમાંથી આંસુ આવી ગયા, 6 મહિના દુઃખ આપ્યું ત્યાં નહીં આવ્યા, પણ કે અરે, અમારા શરણમાં આવીને અમારા નિમિત્તે અને સંસાર વધારીને જાય છે, એટલે કરુણા એના પ્રત્યે એટલી આવી. પણ અભવી છે, એ બુજે એવો નથી. કમઠ તો બુજી ગયો પાર્શ્વનાથ ભગવાનને ઉપસર્ગ કરીને, પણ આ બુજે એવો જ નહોતો. બાકી ભગવાન તો મારે તેને પણ તારે, પણ શું કરે આવાના ભવિને. એટલે ભગવાનના આંખમાંથી આંસુ આવી. એટલે એટલો પુરુષાર્થ રાત દિવસ કરે તો જ કાર્યસિદ્ધિ થાય એવી છે. એટલે આપણને પણ ભગવાન મહાવીરે ગૌતમ સ્વામીને લક્ષીને અનુલક્ષીને ઉપદેશ આપ્યો કે હે ગોયમા સમયમ ગોયમ માપમ, હે ગૌતમ એક સમય માત્રનો પણ પ્રમાદ ન કર. એક સમય માત્ર, આયુષ્યના કંઈ ભરોસા નથી. આજે છે ને કાલે તો કે ભાઈ તો ગયા, ગઈકાલે પેલા કસ્તુરભાઈ અમેરિકામાં ન્યૂજર્સીમાં હતા, બધું આનો પહેલાં બધા મોક્ષોને ઉપરી ચલાવતા હતા, કાલે ગુજરી ગયા. આજે સમાચાર આવ્યા, અહીંયા આવીને રહેલા મહિનો ગઈ વર્ષે આમ આવતા હતા લગભગ દર વર્ષે, પણ હવે ગમે તે કંઈ એટલા બધા વૃદ્ધ થયેલા નહીં, પણ આયુષ્ય પૂરું થઈ ગયું, ચાલ્યા ગયા. કોઈના આયુષ્યના ભરોસા નથી. ગમે તેવું આપણે ઈચ્છીએ કે આપણે કંઈ વાંધો નથી, 80 વર્ષ સુધી, 80 મો ક્ષેત્રે છે, 80 થયા, પણ ગોવિંદભાઈની જેમ કદાચ 100 થઈ જાય આપણે, એ તો 108 થયા, તો આપણે બાદ ના આવે. એ ભરોસા જ્ઞાની કે એક દિવસનો નથી કે કાલે પાછો ઉઠીશ કે નહીં, અથવા એક ક્ષણનો ક્યાં ભરોસો છે? એવા 2-3 તો અહીંયા જ મરણ થયા. મણિભાઈ અહીંયા જ બેઠા, સામે બેઠા બેઠા આમ થઈ ગયા. ત્યાં પહેલાં શાંતિભાઈ હતા, અહીંયા ચંદ્રમણજી અહીંયા પડી, આમ અહીંયા બેઠા બેઠા એ પૂરું થઈ જાય. સારું છે કે આવા ઉત્તમ ભામો દેહ ત્યાગ થાય, એટલે ભક્તિ કરતે કરતાં છૂટે મારા પ્રાણ, પ્રભુ એવું માગું રે.
તે તો સારું મરણ છે, પણ કાંઈ ભરસ નથી, ભરોસા જ નથી કોઈને. એટલે કે શીઘ્ર આત્માનું હિત કરી લો, અને આ જીવ પુરુષાર્થ કરે તો બધું જ થાય એવું છે. અનંતકાળના કે છે કર્મો છે તો કે જાય નહીં એવું કંઈ જ નથી. અનંતકાળના કર્મ અનંતકાળ ગાળીએ જાય નહીં, પણ પુરુષાર્થથી જાય માટે કર્મમાં બળ નથી, પણ પુરુષાર્થમાં બળ છે. તેથી પુરુષાર્થ કરી આત્માને ઊંચો લાવવાનો લક્ષ્ય રાખો. ત્યાગ વૈરાગ અપશમને ભક્તિ. એક તો અંતરંગ ત્યાગ જોઈએ, સંસાર પ્રત્યે ખે ભવે ખેદ, અંતરંગ વૈરાગ્ય જોઈએ, વિરક્ત ભાવ જોઈએ, અને કષાયનું ઉપશમન જોઈએ, કષાયો સંભાવ જોઈએ, ક્રોધમાન માયાલોભને એને દબાવવા જોઈએ, નાશ કરવા જોઈએ. ઉપશમને ભક્તિ, ભગવાનના ગુણો પ્રત્યે અત્યંત પ્રેમ. એ આવે તો બધા ગુણો આવે, પણ આ જેમને જીવને ભગવાન પ્રત્યે ભક્તિ નથી આવતી, યથાર્થ ભક્તિ. ભક્તિ એટલે પ્રેમ, પ્રેમ પરમ પ્રેમ રૂપા, ભક્તિ પરમ પ્રેમ રૂપા. પરમ પ્રેમનું જ બીજું રૂપ ભક્તિ છે. એ ભક્તિ એટલે પ્રેમ આપણો સંસાર પ્રત્યે છે, એટલે અહીંયા નથી આવતું. બાકી ત્યાં ઘટે તો અહીંયા જરૂર આવે, અને એ આવ્યા વિના એને ખરા અર્થમાં ત્યાગ વૈરાગ ઉપશમ પણ આવે નહીં. ભક્તિ તો જોઈશે જ. કૃપાલ દે કે તમને જેવી જ્ઞાનની પીપાસા છે તેવી ભક્તિની નથી. તો ભક્તિ વિના જ્ઞાન પ્રાપ્ત કરીને શું કરવું છે? અહંકાર આવશે, મેં તો બધું જાણી લીધું, પછી બીજાને કહેતો ફરશે. એના માટે અહંકાર માટે નથી, ભક્તિ પોતાની આત્મશુદ્ધિ માટે છે. સત્પુરુષોએ જે ભક્તિ નિરૂપણ કરી તે ભક્તિ માત્ર શિષ્યના કલ્યાણને અર્થે છે. એટલે પુરુષાર્થ કરી આત્માને ઊંચો લાવવાનો લક્ષ્ય રાખો. એકવાર કૃપાળદેવ ઈડરમાં હતા, સાતે મુનિઓ ત્યાં હતા સાથે. એટલે કૃપાળદેવે નીચેનું શહેર બતાવીને મુનિઓને કહ્યું કે જો અહીંયાથી શું દેખાય છે? તો કે પ્રભુ આખું શહેર દેખાય છે, ઈડર દેખાય, ઈડરના પહાડ ઉપરથી નીચેનું બધું ગામ દેખાય. પછી કૃપાળદેવે કહ્યું આપણે આટલા ઊંચે છીએ તો આપણને નીચે શું છે દેખાય, નીચે ઊભા હોય તો નહીં દેખાય. એટલે તમે બધા ઊંચા આવો, દશાને ઊંચી લાવો, તો આખા વિશ્વમાં શું છે, પોતે ક્યાં છે, શું કરવું છે, શું ત્યાગવું છે, આપોઆપ જણાઈ જશે. તેથી પુરુષાર્થ કરી આત્માને ઊંચો લાવવાનો લક્ષ્ય રાખવો. પરમાર્થની વાત એકની એક 100 વખત પૂછો તો પણ જ્ઞાનીને કંટાળો આવે નહીં, પણ અનુકંપા રહે કે આ બિચારા જીવને આ વાત વિચારે કરી આત્મામાં સ્થિર થાય તો સારું. પરમાર્થની વાત, પરમ એટલે ઉત્કૃષ્ટ, અર્થ એટલે પ્રયોજન. ઉત્કૃષ્ટ પ્રયોજન તે આત્માર્થ છે. એટલે આત્માર્થની જ્યાં વાત હોય તે કૃપાળને ગમે. કોઈ સાચી રીતે અંતરથી જાણવા આવ્યો હોય તો કૃપાળે એને વાત કરે, પછી કેટલાય કલાક જાય, આખી રાત જાય, તો પણ એમને કંટાળો ના આવે કે કોઈ રીતે આ જીવ સમજે. સામે યોગી જીવ જોઈએ તો અમદાવાદમાં એ હટીભાઈની વાડી ઉપર હતા ત્યારે આખી રાત ચાલ્યું છે. વળી બીજે ઠેકાણે પણ કે સાહેબ મને ઊંઘ બહુ આવે છે, એક મુંકશુભાઈ એમ કહ્યું તો એના ઉપર ઉપદેશ ચાલ્યો ચાલ્યો તે આખી રાત. અને એ પછી બીજે દિવસે પ્રભુને મળ્યા કે આજે તો ધોધમાર વરસાદ વરસ્યો અમૃતનો. પ્રભુશ્રીને થયું કે આ ઉપશમની છાયા એમના મોઢા પર જોઈને, છતાં કોઈને થાક નહીં, બધા ઊભા ના ઊભા રહ્યા. ગોપાલે આખી રાત ઉપદેશ આપ્યો. એમ કોઈ યોગ્ય જીવ હોય તો કૃપાળ દે કે એમને થાક ન લાગે, પણ કોઈ સંસારની વાત કરે તો અમને ઊંઘ આવે છે. એટલે ગમે જ નહીં જ્ઞાનીઓને.
એટલે પરમાર્થની વાત ભલેને એકની એક હોય, 100 વખત પૂછે તો પણ જ્ઞાનીને કંટાળો આવે નહીં, પણ અનુકંપા રહે, દયા આવે કે વિચારા આ જીવની એટલી જિજ્ઞાસા છે, વારંવાર એ પૂછે છે, તો એ વાત વિચારે કરી તેના આત્મામાં સ્થિર થાય તો સારું. એટલો જિજ્ઞાસુ છે, આ વાત એને બેસી જાય તો બહુ જ સારું. એવી ભાવ દયાસાગર, જેના ભાવ સમુદ્ર જેવા છે, એના અંતરમાં એવી દયા છે, તેને લઈને આવો પુરુષાર્થ કરે છે આપણા માટે. પણ અજ્ઞાનીને તો કંટાળો જ આવે. એક વાર પૂછે, બે વાર પૂછે, વારંવાર પૂછે તો થાકી જાય. શું માણસ છે કે વારંવાર એનું એ પૂછે. પેલું શીતલદાસની વાત બે દિવસે આપણે કરીને, કહ્યું કે ભાઈ તમારું નામ શું? તો મહારાજ કે મારું નામ શીતલદાસ. ફરી થોડી વાર એને પૂછે કે તમારું નામ શું? મારું તમારું તો કે મારું નામ શીતલદાસ. એ તો પરીક્ષા કરવી હતી, એટલે ફરી થોડી વાર એને પૂછે કે મહારાજ હું ભૂલી ગયો, આપનું નામ શું? તો ફરી કે અરે શીતલદાસ. થોડી વાર એને ફરી પૂછ્યું, એવો એને તો ક્રોધ આવ્યો કે શીતળદાસ શીતળદાસ કહ્યું છે ને, કેટલી વાર કહું એમ કે છે પ્રભુષ્ણ. પછી કે ઉઠ્યો, ચીપીઓ લઈને મારવા કે ભાન નથી, તને સમજાતું નથી, કેટલી વાર કહું છું? ત્યાર પછી એ વ્યક્તિ બોલ્યો કે મહારાજ, આપનું નામ શીતળદાસ નથી, આપનું નામ તો અગ્નિદાસ છે. આપ તો અગ્નિ જેવા ગરમ થઈ જાઓ, આપમાં હજુ તો સમતા ભાવી નથી આવ્યો, અને પોતાને મહાત્મા બનાવો. જ્ઞાનીને એવું થાય, જ્ઞાનીને નહીં થાય, કેમ કે એમના અંદરમ કશાય ભાવ હોય નહીં, તો ક્યાંથી આવે બા? અનંતકાળના કર્મ, અનંતકાળ પરમાર્થની વાત એકની એક 100 વખત પૂછો તો પણ જ્ઞાનીને કંટાળો આવે નહીં, પણ અનુકંપા રહે કે આ વિચારા જીવને આ વાત વિચારે કરી આત્મામાં સ્થિર થાય તો સારું.